Yeah, there are light for that particular. If you can continue 1 minute, I have to go live on the Facebook. પણ હું જોઉં છું કે આજે એટલા બધા મહાનુભાવો છે અને મારી બધી બહેનપણીઓ, મારા વડીલ નલિનીબેન, સુધાબેન, વસુબેન, નીલાબેન, આપણા બધા મધુબેન, બધી બહેનપણીઓ આજે બધી, આમ સુરેખાબેન, નિશાબેન, બધાને જોઉં છું. પણ બેન, આજે તો આપણે છે ને ઓટલા ઉપર બધા એવા મહાનુભાવો બધા આવ્યા છે ને, આજે તો બહુ જ મસ્ત પ્રોગ્રામ છે. ઓકે, મસ્ત મસ્ત. નીચે મૂકી દો. ગીતાબેન, સુભાષભાઈ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, ગીતાબેન, જય શ્રી કૃષ્ણ. ઓકે મિત્રો, મેં બધાના કનેક્શન્સ મ્યુટ કર્યા છે. આજની ટેકનોલોજી મને એ કરવાનું એલાવ કરે છે, પણ સાથે સાથે એ બી કહી દઉં કે જે લોકોએ આ બધી હલો હાય મિત્રાચારીના શબ્દો સાંભળ્યા, એ અમારા બધા પાર્ટિસિપન્ટ આજે એક વર્ષથી ટેવાયેલા છે, એટલે બધાને એવી ઈચ્છા થાય કે અમે પણ આપણી રેગ્યુલર સ્ટાઇલ મુજબ હલો હાય કરીને એકબીજાના ખબર અંતર પૂછી લઈએ, એ આપણી આગવી સ્ટાઇલ છે અને એ પ્રમાણે કરીએ છીએ. પણ નમસ્તે, ઓટલા પર આપ સર્વેનું સ્વાગત છે. આપણા ઓટલા પર છેલ્લા 12 મહિનાથી આપણે અવનવા કાર્યક્રમો કરીએ છીએ. આપણી સાથે અવારનવાર જુદી જુદી સંસ્થાઓ પણ જોડાય છે, અને આજે આપણી સાથે એક માતબર સંસ્થા સાહિત્ય નું કામ કરતી એ ગુજરાતી લિટરરી એકેડમી ઓફ નોર્થ અમેરિકા જોડાયેલ છે. એવી જ રીતે કેલિફોર્નિયાની સિનિયર, સૌથી સિનિયર જૂની સંસ્થા આઈસા, એટલે કે એશિયન ઇન્ડિયન સિનિયર એસોસિએશન, એમના પ્રમુખ બી આપણી સાથે છે, શ્રી અરવિંદભાઈ પટેલ. અને સાથે સાથે કેલિફોર્નિયાની રાજધાની સેક્રામેન્ટોથી એ સંસ્થા જે જોડાયેલ છે, એ માનવ જીવન, જીવન સંધ્યા મંડળ, ઓહો, જીવન સંધ્યા મંડળ, એ બધા ગુજરાતીઓનું એક મંડળ છે. એ લોકો બી આપણી સાથે, એમના બધા મેમ્બર સાથે જોડાયેલા છે. એ બધાનો હું આવકાર કરું છું. આજે આપણી સાથે ઘણા બધા આમંત્રિત મહાનુભાવો પણ જોડાયા છે. આ બધા મહાનુભાવોમાં ભારતમાં ગુજરાતથી ભાવનગર માં સણોસરા ગામથી, અને હું બહુ ગર્વ સાથે કહી શકું કે મારા યુવાન અવસ્થાના, જો કે હું તો આ બધા મંડળને ભૂતપૂર્વ યુવાન વર્ગ જ કહું છું, એ મારા યુવાન સમયના મારા કોલેજના મિત્ર ડાક્ટર અરુણભાઈ દવે આજે હાજર છે એ હું ગર્વ સાથે કહી શકું છું, અને એનો એક અત્ય આનંદ છે. એવી જ રીતે આપણી સાથે રામભાઈ ગઢવી જોડાયા છે, જે ઓટલા માટે નવું નામ નથી એવા અજાણ્યા ગાંધી, નટવરભાઈ ગાંધી. અને એમની સાથે આજે અહોભાગ્ય કે પન્નાબેન જોડાયા છે. આપનો સ્વાગત છે ઓટલા ઉપર. એવી જ રીતે બધા બીજા મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. મધુસૂદનભાઈ કાપડિયા, પ્રોફેસર મધુસૂદનભાઈ કાપડિયા, અશોકભાઈ વિદ્વાંસ, અને સાથે સાથે છે વિક્રમભાઈ કામદાર અને વસુધાબેન ઇનામદાર. આ બધા મિત્રોને આપણે આજે સાંભળીશું, જાણીશું, માણીશું. તો ચાલો મિત્રો, એ ટેકનોલોજીના માધ્યમથી આજે આપણે લોકભારતીના રળિયામણા સ્થળનો પ્રવાસ કરવા જઈએ. હા, આ એક પ્રવાસ કે પર્યટન છે. આ સ્થળની અનોખી વાતો અને એના વિડીયો જોઈશું, તો આપણને એ
જગ્યા ઉપર એટલી બધી શ્રદ્ધા વધી જશે કે આપણે આ પ્રવાસને યાત્રા બનાવી દઈશું. હું કાઠિયાવાડી ભાષામાં કહું તો જાત્રા કહેવાય. તો ચાલો આ પ્રવાસ માં આગળ વધીએ અને આજનો પ્રોગ્રામ ચાલુ કરીએ. તો હું ગીતાને રિક્વેસ્ટ કરું છું કે લેટ્સ સ્ટાર્ટ ટુડેઝ પ્રોગ્રામ. નમસ્કાર. ઓટલો દે આવકારો અને હેતે વદે પધારો, આજ એલે ઓટલે હરખ નથી સમાતો. મિત્રો, સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે, અને આજે એવા વિદ્વાન જનોથી મહાનુભાવોથી આપણો ઓટલો પાવન થયો છે, તો આપણે એમનું સ્વાગત કેવી રીતના કરીશું? માં સરસ્વતીની સ્તુતિથી. તો માતા સરસ્વતીની સ્તુતિ માટે સુરભીબેન ને આપણે બોલાવીએ. સુરભીબેન, તમારું સ્વાગત છે. સુરભીબેન આપણા ઓટલા ઉપર ના આવતા કાયમ આવતા આપણા મિત્ર છે, અને એમના મીઠા મધુર અવાજથી આજે આપણને સરસ્વતીની પ્રાર્થના સંભળાવશે. પ્રથમ આવી ગયા સુરભીબેન? યસ યસ, આવી જ. સ્વાગત છે. પ્રથમ તો ઓટલા પર બિરાજેલ બધા મહાનુભાવોને અને વડીલોને અને મિત્રોને મારા પ્રણામ. વ્યાકુંદેન્દુ તુષાર હાર ધવલા, યા શુભ્ર વસ્ત્રાવૃતા, યા વીણાવર દંડ મંડિત કરા, શ્વેત પદ્માસના, બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિ, દેવૈ સદા વંદિતા, સામાં પાતુ સરસ્વતી ભગવતી, નિશેષ જાડા પહા, શુક્લં બ્રહ્મ વિચાર સાર પરમા, આત્યાં જગત વ્યાપિનીં, વીણા પુસ્તક ધારિણીં અભયદા, જાડ્યાંધકારાપહા, હસ્તે સ્વાટિક માલિકં વિદિતતં, પદ્માસને સંસ્થિતં, વંદે તાં પરમેશ્વરીં ભગવતીં, બુદ્ધિ પ્રદાં શારદાં. નમસ્કાર. વેરી સરસ, વેરી નાઇસ સુરભીબેન. થેન્ક યુ. આ કુંદેન દુતુષાર હાર ધવલા, જે કુંદન એટલે કે કમળ જેવી, કમળ જેવી રીતના કાદવમાં ખીલે એવી રીતના જે કમળની જેમ સુગંધ પ્રસરાવે છે, ઇન્દુ એટલે કે ચંદ્રના જેમ શીતળ છે, અને તુષાર એટલે કે ઝાકળના બિંદુની જેમ ઝળકે છે, એવી માતા સરસ્વતી. આપણે સરસ્વતીની પ્રાર્થના, કારણ કે આજે બધા સારસ્વતો આપણી સાથે ભેગા થયા છે. મિત્રો, તમને ખબર હશે કે બીંગ પેરેન્ટ્સ અથવા તો ગ્રેન્ડ પેરેન્ટ્સ આપણને કાયમ એક વસ્તુની સતત કન્સર્ન થયા રાખતી હોય છે કે આજકાલ કેવું શિક્ષણ છોકરાઓને આપણે આપીએ, કેવું શિક્ષણ કે જેનાથી એ લોકો જીવનમાં આગળ વધે. આગળ વધે એટલે માત્ર પૈસાની દ્રષ્ટિથી નહીં, પરંતુ જીવનમાં એક ફૂલફિલમેન્ટ જેવો અનુભવ કરે. તો આ જીવનને કેવી રીતના સારી રીતે જીવવું,
એ સતત જે આપણો પ્રશ્ન છે. હવે ઇન્ટરનેટ આવ્યું એટલે જ્ઞાનના માધ્યમ વધ્યા, જ્ઞાન વધ્યું પરંતુ શાંતિ મળી, ઉલટાની વધારે અશાંતિ થઈ ગઈ. તો માણસની સતત ખોજ રહી છે અને તમને ખબર હશે કે એ માટે ઘણા ઘણા શિક્ષણકારોએ ઘણી ઘણી ફિલોસોફી થિયરી આપી છે. હમણાં કોરોના આવ્યો અને પછી આપણે શું કર્યું, એવરીબડી વેન્ટ બેક ટુ બેઝિક. તો આ જે બેઝિક છે ને, તો જે બેઝિકની વાત છે ને એને કહેવાય છે બુનિયાદી તાલીમ, જેની વાત આપણા દેશમાં ગાંધીજીએ એક સદી પહેલા કરી હતી. અને એ વિચારધારા ઉપર જે સંસ્થા ચાલે છે અને તે છે લોકભારતી. હમણાં સુભાષજી કીધું કે ચાલો હું તમને એનો પ્રવાસ કરાવડાવું, પણ પ્રવાસમાંથી એણે કીધું કે એ બની જશે આપણી એક જાતની યાત્રા. પ્રવાસ એક જ્ઞાન માટે છે અને જ્યાં યાત્રા આવે છે ને ત્યારે એમાં એક જાતનો ભાવ ઉભો થાય છે. માતૃભૂમિ જઈએ ને એટલે મારા માટે તો એ કાયમ યાત્રા જ બની જાય છે, ભલે ને પછી એમાં જેટલી મુશ્કેલી પડે. અને એ રીતના જ્યારે આપણે જોઈએ છે ને ત્યારે આપણને માતૃભૂમિ માટે અહોભાવ વધી જાય છે. તો આજે તો માતૃભૂમિ તરફ જઈએ છીએ અને ત્યાં માતૃભૂમિમાં એક સરસ મજાની સંસ્થા અને એના જે ડ્રાઇવિંગ ફોર્સ કોણ છે, એના ડ્રાઇવિંગ ડ્રાઈવરની સીટ ઉપર બેઠા છે આપણા અરુણભાઈ ગાંધી. આપણે અરુણભાઈ વિશે જો મારે બોલવાનું હોય તો મારે આજે 2 કલાક સુધી બોલું ને તો પણ ઓછું થાય, કારણ કે અરુણભાઈ સુભાષના મિત્ર તો છે જ. અમે એમને પર્સનલી મળ્યા છીએ, રહ્યા છીએ એમને ત્યાં ઘણી વખતે, લોકભારતીમાં અમે ત્યાં જાતે જોયું છે. અરુણભાઈ મૂળ ભાવનગરના છે, વિજ્ઞાનના વિદ્યાર્થી છે અને નિસર્ગ પ્રત્યે પણ તે અભિરુચિ ધરાવે છે. આકાશમાં ટમટમતા તારલિયા જોઈને પણ જિજ્ઞાસા જાગૃત થાય અને ગાંધીજીએ જે ગ્રામ્ય સંસ્કૃતિ તરફ લોકોને વાળ્યા, એટલે એ આખી વાત જુદી છે કે ગાંધીજી જ્યારે આફ્રિકાથી સાઉથ આફ્રિકાથી આવ્યા એ પહેલા આપણા દેશમાં ભણેલ અને અભણ અથવા તો ભણેલ એટલે કે જે લોકો અંગ્રેજી શિક્ષણ લીધું હતું તે અને બીજા લોકો કે જે લોકો પાસે અંગ્રેજી શિક્ષણ નહોતું, તો એવા 2 વર્ગ પડી ગયેલા. અને આઈ થિંક વિચારીએ છીએ તો અંગ્રેજોએ જ આ બધું ઊભું કરેલું જાણી જોઈને, ડિવાઈડ એન્ડ રૂલ. તો એ વખતે ગાંધીજીએ કીધું કે ગામડું પણ મહત્વનું છે, આપણો દેશ ગામડાઓના લોકોથી બનેલો છે અને એમણે ગ્રામ્ય સંસ્કૃતિને બહાર લાવવા માટે પ્રયત્ન કર્યો અને ઘણા બધા મહાનુભાવો એમાં જોડાયા. અને તેમાં હતા આપણા દર્શક પંચોળી, દર્શક મનુભાઈ પંચોળી, નાનાલાલ ભટ્ટ વગેરે. અને એમના ફિલોસોફી ઉપરથી જે સંસ્થા શરૂ થઈ તે લોકભારતી. તો અરુણભાઈએ પછી એમાં છેલ્લા 15 વર્ષથી તે ત્યાં કામ કરે છે, એમણે શરૂઆત પણ ત્યાં કરી હતી અને વચમાં એમણે ગુજરાત વિદ્યાપીઠમાં પણ પાછું વાઇસ ચાન્સલર તરીકેની એમણે જવાબદારી સંભાળી હતી. અને આ બધું જાણે ઓછું હોય તેમ એ થોડો જ્યારે એક્સ્ટ્રા સમય મળે છે ત્યારે ગ્રામ્ય વિકાસની યોજનાઓ કરે છે. કોડ્યુ એ લોકભારતીનું મેગેઝિન છે જે દર મહિને મારે અમે વાંચતા હોઈએ છીએ, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને પાછું વિજ્ઞાન દર્શન એ અરુણભાઈનું પેશન છે. મને ખબર છે કે આપણે એમની સાથે ચાલતા હોઈએ, રાત પડી હોય તો એ આકાશ સામું જોઈને આપણને એનું ગૂગલ જણાવશે કે આ તારો અહીંયા છે, આ તારો અહીંયા છે. તો આ બધું એમણે વિજ્ઞાન દર્શન નામના મેગેઝિનમાં એમણે મૂકવા માંડ્યું અને એ મેગેઝિનને લગભગ 50 થી પણ વધુ સંસ્થાઓએ બિરદાવ્યા છે. 15 જેટલી સંસ્થાઓના ટ્રસ્ટી છે અને સલાહકાર બી છે. ઘણી બધી સંસ્થાઓ યુરોપમાં છે, અમેરિકામાં છે. પ્રકૃતિ અને નૈસર્ગિક વિષય ઉપર એમણે પુષ્કળ પ્રવચનો આપ્યા છે વિશ્વભરમાં, હોલેન્ડ, ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની વગેરે દેશો સાથે, ઈસ્ટ આફ્રિકા અને છેક ઇઝરાયલ સુધી પણ એ પહોંચ્યા છે. તો મિત્રો હું બહુ બધા એમના વિશે બોલું એના પણ આપણે એમને જ સાંભળીએ. તો અરુણભાઈ તમારું સ્વાગત છે અને સાથે ડોક્ટર વિશાલભાઈ ભાદાણી તમારું પણ સ્વાગત છે. આવો ભાઈ, જય શ્રી કૃષ્ણ. અને ઓટલાને આપે આવીને પાવન કર્યો છે, પ્લીઝ. અરે વાહ, વેલકમ. અમે એઝ્યુમ કરી લીધું કે અરુણભાઈ તમારી જોડે બેઠેલા મહાનુભાવ ડોક્ટર વિશાલ ભાદાણી છે, કારણ કે અમે એમને મળ્યા નથી, એટલે માફ કરજો. અને હવે આપણે પ્રોગ્રામને આગળ લઈ જઈએ એમાં, લેટ્સ સી,
કે ભારતી સણોસરાની એક નાનકડી વિડીયો આપણે જોઈશું. તો લેટ્સ સી કે આપણે જેને પ્રવાસ કહીએ છીએ અહીંયાથી ચાલુ કરી શકીએ. તો હું એવી ગામડામાં અનેક છુપા રત્નો પડ્યા છે, આવશ્યકતા છે એમને કટઘાટ આપવાની. ગામડાના ગરીબમાં ગરીબ માણસમાં અનેક સંસ્કારો સુષુપ્ત રીતે પડેલા છે, એમને જાગૃત કરી નવી કેળવણીની અખંડ જ્યોત ગરીબના ઝૂંપડા સુધી પહોંચાડવાનો લોકભારતીનો મનોરથ છે. લોકભારતીએ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે નઈ તાલીમના તત્વજ્ઞાનને સાકાર કરવા શિક્ષણ, સંશોધન અને વિસ્તરણને કેન્દ્રમાં રાખ્યા છે. આવા ઉંદા આશય અને આદર્શો સાથે 28 મે 1953 ના રોજ આ ગાંધીવાદી સંસ્થા લોકભારતીની સ્થાપના થઈ. પ્રખર કેળવણીકાર અને લોકભારતી ગ્રામ વિદ્યાપીઠના સ્થાપક શ્રી નાનાભાઈ ભટ્ટે સણોસરા ગામની ધર્મશાળામાં આ સંસ્થાના મંડાણ કર્યા. ઉદ્ઘાટક પ્રખર ગાંધી શિષ્ય સવાયા ગુજરાતી કાકા સાહેબ કાલેલકર. આ સંસ્થાની સ્થાપના એ કોઈ મોટા મેળાવડાથી કે કોઈ મોટા ખર્ચાળ ઉદ્ઘાટનથી નહીં, પણ કાકા સાહેબ કાલેલકર જેવા પ્રખર કેળવણીવિદ અને એમના સાથીદારોએ આ જમીન ઉપર આવીને કોદાળી પાવડાથી ઢેફા ભાંગીને આ સંસ્થાનું ઉદ્ઘાટન કરેલું. મુખ્યત્વે આ સંસ્થાનનો ઉદ્દેશ એ કેળવણીના માધ્યમથી ગ્રામ વિકાસ માટેનો રહ્યો છે. આ સંસ્થા એ ગ્રામાભિમુખ કેળવણી દ્વારા સ્થાયી વિકાસ સાધવા માટેનો પ્રયત્ન કરી રહી છે. આજે 165 એકરમાં વિસ્તરેલા ખેતી બાગાયત ગૌશાળાથી આવૃત ટેકરીઓની ગોદમાં બિરાજેલા આ સંકુલમાં વિદ્યાર્થીઓ ને કાર્યકર પરિવારો મળી આશરે 1000 થી 1200 જણા વસે છે. જોકે આ અગાઉ નાનાભાઈએ ભાવનગરમાં જ 1910માં એક નાની સંસ્થા શરૂ કરી હતી, જે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન તરીકે ઓળખાય છે. લોકભારતી એટલે નઈ તાલીમ આધારિત ઉચ્ચ કેળવણીની સંસ્થા, અને નઈ તાલીમના તત્વજ્ઞાનને સાકાર કરવા લોકભારતીએ 3 મુદ્દાઓને પ્રાધાન્ય આપ્યું: શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ. નઈ તાલીમનો એક સિદ્ધાંત છે અનુબંધ, એટલે કે જેમાં કેળવણી અને સમાજ જીવન પરસ્પર ગૂંથાયેલા હોવા. એટલે કે લોકભારતીની દિનચર્યા, તેના વિષયો, તેની પ્રવૃત્તિઓ, તેનું વાતાવરણ, સર્વમાં આ પ્રકારનો અનુબંધ અનુભવી શકાય છે. નઈ તાલીમનો બીજો સિદ્ધાંત છે સમૂહ જીવન. અહીં છાત્રાલયમાં રહેતા છાત્રો નાત જાતના ભેદભાવ, ઊંચ નીચના રૂઢિગત ખ્યાલો, અસ્પૃશ્યતા કે પછાત વર્ગના વિદ્યાર્થીઓ પ્રત્યે પરિવાર ભાવના સાથે રહી લોકભારતીના સમૂહ જીવનના મંત્રને ધબકતો રાખે છે. એકબીજાના સુખ, એકબીજાના દુઃખ, એકબીજાના પ્રશ્નો એને સમજવાનો પ્રયત્ન કરીને એકબીજાને અનુકૂળ થઈને કેવી રીતે જીવવું એની કેળવણી આપવા માટે અમે છાત્રાલય જીવનને બહુ અગત્યનું ગણ્યું છે. એટલે સંભવ છે કે અમારો કોઈ વિદ્યાર્થી જો એની સૈદ્ધાંતિક પરીક્ષામાં A+1 ગ્રેડ લઈને પાસ થયો હોય,
પણ એનું છાત્રાલય જીવન નબળું હોય, સમૂહ જીવન જો નબળું હોય તો અમે એને પાસ કરતા નથી, એને અટકાવીએ છીએ. એટલે કે વિદ્યાલય અને છાત્રાલય એ અમારા બંને પરસ્પર પૂરક એવા શિક્ષણના વિભાગો છે. આ સંસ્થા સહશિક્ષણ અને સમૂહ જીવનને જીવન ઘડતર માટે આવશ્યક ગણે છે. આ સર્વ મૂલ્યો થકી પરિવાર ભાવના જન્મે છે અને જીવન વિદ્યાના પાઠો શીખવા મળે છે. અહીં શિક્ષણનું માધ્યમ પણ માતૃભાષામાં જ રાખવામાં આવ્યું છે. જ્ઞાન માહિતીની ભાષા કોઈ પણ હોઈ શકે, પરંતુ માતૃભાષાના ગૌરવને અદકેરું સ્થાન આપવામાં આવ્યું છે. આમ ગાંધીજીના નઈ તાલીમના સિદ્ધાંતોને અહીં અનન્ય ભક્તિભાવપૂર્વક અનુસરવામાં આવે છે. ગાંધી વિચારમાં એક પાયાનું મૂલ્ય એ માતૃભાષા રહી છે. તો અહીંયા અમે અંગ્રેજીનો વિરોધ કરતા નથી, અંગ્રેજી વિષય ફરજિયાત ભણાવીએ છીએ, પરંતુ અમારું ભણવાનું શીખવવાનું માધ્યમ તો માતૃભાષા જ રહી છે. અને ગાંધી વિચારમાં પણ માતૃભાષાને ખૂબ જ અગત્યનું સ્થાન અપાયું છે, એને અમે વળગી રહ્યા છીએ. લોકભારતી સંસ્થા ઉત્પાદકક્ષમ અને સ્વાવલંબનના સિદ્ધાંતને કેન્દ્રમાં રાખી વિદ્યાર્થીઓ પાસેથી શિક્ષણ શુલ્ક રૂપે પૈસા નહીં પરંતુ વાર્ષિક 350 કલાકનો શ્રમ લે છે. આ ઉપરાંત રોજ નિશ્ચિત સમયે પોતાના ભોજન, નિવાસ, સંકુલ સાથે સંકળાયેલા કામો જાતે જ કરવાના હોય છે. શ્રમ એટલે માત્ર વેઠ કે મજૂરી નહીં, પરંતુ વૈજ્ઞાનિક સૂઝ સમજણ સાથે આનંદદાયક પ્રવૃત્તિ, સંતોષપ્રદ સર્જનાત્મક શ્રમની વિભાવના અહીં સાકાર થતી જોવા મળે છે. આમ લોકભારતી સંસ્થાના કેટલાક પાયાના કેળવણીના સિદ્ધાંતોને કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણની સાથોસાથ જીવન ઘડતર પણ થાય છે. જે વ્યક્તિ પૂજા કરતા સિદ્ધાંત પૂજાને પોતાના જીવનમાં મહત્વ આપે છે. અવિશાળ સંકુલમાં વિસ્તરેલા વિભાગોની વાત કરીએ તો અહીં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક એવા અનેક વિભાગો ચાલે છે. શૈક્ષણિક વિભાગોનો ઉલ્લેખ કરીએ તો લોક સેવા મહાવિદ્યાલય એટલે કે સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાની કોલેજ અહીં કાર્યરત છે. બીએડ કોલેજ, પીટીસી કોલેજ, પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર તથા 1-7 ધોરણની પ્રાથમિક શાળા પણ અહીં ચલાવવામાં આવે છે. આ ઉપરાંત અમારા વિદ્યા વિસ્તરણ કાર્યક્રમને ટેકો આપતા 20 જેટલા વિભાગો છે. આમ શિક્ષણ, વિસ્તરણ અને સંશોધન ત્રણેય ક્ષેત્રોને આવરી લેતી અહીં અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે. શૈક્ષણિક વિભાગોમાં ખેતી, બાગાયત, ગૌશાળા, કોઠાર, રસોડું, છાત્રાલય, ઘઉં સંશોધન શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષ. સોરી, ટેકનિકલ. ધેટ્સ વોટ હેપન્સ, ટેકનોલોજી વાસ. એ તો આવી જાય, પણ અમે ચાલો બધા ભગવાન એક જ છે એટલે એને પણ યાદ કર્યા. સ્વામી જે જગતના પણ સ્વામી છે એટલે સરસ, બસ બહુ સરસ રીતે આપણે આ સાંભળ્યું અને થોડુંક આપણને એનો આમ આછો ખ્યાલ આવી ગયો. પણ આપણે અરુણભાઈને અને સાંભળશું પછી, એ પહેલાં સુભાષ આપણે આપણા બધા સ્પીકર લોકો બધા જે આજના મહાનુભાવો છે એમની ઓળખાણ માટે આપણે જયશ્રીબેનને બોલાવીએ. જયશ્રીબેન, તમે હાથ ઊંચો કરશો તો મને પેનલ શોધવામાં ભાવ આવી ગયા. ઓકે, થેન્ક યુ. જયશ્રીબેન તો મારા પરમ મિત્ર છે, સાન ફ્રાન્સિસ્કોમાં રહે છે અને એટલા સરસ કવિયત્રી છે, એવી તો મસ્ત મસ્ત ગઝલ લખે છે.
અને શી ઇઝ ઓલવેઝ લાઈક અ ઇન્સ્પિરેશન ટુ ઓલ ઓફ અસ. શિકાગોથી અમે આવ્યા તો આટલી જરા પણ ઓળખાણ નહોતી, પણ અમને એમના કાવ્ય સંગ્રહના વિમોચનમાં જવાનો આમંત્રણ મળ્યું હતું. જયશ્રીબેન, આપનું સ્વાગત છે, આવો અને આજે બધા મહાનુભાવોની ઓળખાણ આપો. થેન્ક યુ સો મચ. આજે જયશ્રીબેન તમે ઓટલા ઉપર આવ્યા છો અને આપણું આંગણું ના રિપ્રેઝેન્ટેટિવ તરીકે આવ્યા છો, એટલે આંગણું અને ઓટલાનો સંબંધ તો એ નેચરલ વસ્તુ છે. થેન્ક યુ. અને આટલા આટલા બધા મહાનુભાવોની ઓળખાણ આપવા માટે કેટલું બધું ઓળખવું પડે છે, તમે બધાને ઓળખો છો એટલે તમે એક યોગ્ય વ્યક્તિ છો ઓળખાણ આપવા માટે. તો પધારો અને આપના ભરોસાને હું પાર કરી શકું, એના પર કેરળ પર ખરી ઉતરી શકું, કારણ કે આટલા મોટા સૌ મહાનુભાવના ઓળખાણ હું શું આપવાની. એ લોકોની ઓળખાણ એ લોકોના પોતાના નામ છે, પણ છતાંય હું કોશિશ કરું છું. નમસ્કાર મિત્રો, ઓટલા પર ઉપસ્થિત રહેલા સૌ વડીલો, આજના ખાસ વક્તા આદરણીય શ્રી અરુણભાઈ અને માનનીય સૌ અતિથિ વિશેષ મહેમાનગણ અને મિત્રોને સાન ફ્રાન્સિસ્કોથી જય શ્રી મર્ચન્ટના વંદન. મારે ભાગે આજે અતિથિ વિશેષ મહેમાનગણનો પરિચય કરાવવાનું કામ આપવામાં આવ્યું છે. તો આજના સૌ અતિથિ વિશેષ સાથે કોઈ ને કોઈ રીતે મારે પ્રત્યક્ષ અને પરોક્ષ એક પ્રકારની ઓળખાણ રહી છે, એ બદલ હું મારી જાતને ખૂબ નસીબવંત માનું છું. મને લાઓત્સેની એક નાની વાત યાદ આવે છે. લાઓત્સે કહ્યું હતું કે જીવનમાં ખાસ મુકામ પ્રાપ્ત કરવો હોય તો તમારા માટે ખાસ શું છે અને તમારા માટે ખાસ મુકામનો અર્થ શું છે એ જાણી લેવું ખૂબ જરૂરી છે. આજના આ સૌ અતિથિ વિશેષ આદરણીય મહેમાનગણ પોતપોતાના ખાસ મુકામને જાણી ચુક્યા છે, પામી ચુક્યા છે અને આપણી સાથે આ પ્રોગ્રામમાં હાજર છે, એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. પહેલા અતિથિ વિશેષ આપણા સૌના જાણીતા લાડીલા રામભાઈ ગઢવીને હું હૃદયપૂર્વક વંદન કરું છું. રામભાઈ, આપની સાથેની ઓળખાણ 80ના દાયકાથી છે અને GLA ગુજરાતી લિટરરી એકેડમી ઓફ નોર્થ અમેરિકાના પ્રારંભની છે. રામભાઈ છેલ્લા કેટલાક વર્ષોથી GLA પ્રમુખ પદે આ સંસ્થાને અત્યંત કુશળતાથી ચલાવી રહ્યા છે. રામભાઈમાં લોક સાહિત્ય અને લોક સંગીતની રામભાઈ ઊંડી સમજણ ધરાવે છે, એટલે જ રામભાઈ લોકો સાથે, જીવન સાથે અને સાહિત્ય અને સંગીત સાથે ગૌરવો કેળવી શક્યા છે. રામભાઈ પાસે એક સફળ વહીવટકર્તા પાસે હોવી જરૂરી હોય એવી કુશળતા છે, કુશળતા ભરી સમજણ છે અને સમજણ ભરી કુશળતા તો છે જ, પણ સાથે સંવેદના પણ છે. આથી નાના મોટા સૌને રામભાઈની હાજરીમાં એક પોતાપણાની હૂંફ અનુભવાય છે. રામભાઈ, આપે GLA ઓફ નોર્થ અમેરિકાને નવા આયામો આપ્યા છે અને એ બદલ અમેરિકાના ગુજરાતી સમાજ અને સર્વે સર્વ ગુજરાતીઓ આપના કાયમ માટે ઋણી રહેશે. નમસ્કાર. આજના બીજા ખાસ મહેમાન વક્તા છે માનનીય ડોક્ટર પ્રોફેસર મધુસૂદન કાપડિયા. સર, આપને માટે કંઈ પણ કહેવા માટે હું અત્યંત નાની છું, તો મને માફ કરજો, પહેલેથી આપની ક્ષમા માંગુ છું જો કશું ઓછું વધતું રહી જાય તો. અને આપને આદરપૂર્વક પ્રણામ કરું છું. સર, મધુસૂદન ભાઈ સરની વિદ્વત્તા અને સાહિત્યકારની સજ્જતા અને વિશ્વ સાહિત્યના ઊંડા અભ્યાસ તથા સમજણ, એ બધા વિશે કંઈ પણ બોલવા મારું તો ગજું જ નથી. મધુસૂદન સરને હું જેટલા વર્ષો અમેરિકામાં થયા એટલા વર્ષોથી ઓળખું છું. મધુસૂદન ભાઈએ પ્રારંભના વર્ષોમાં GLA ઓફ નોર્થ અમેરિકાનો કાર્યસભાર પણ સંભાળ્યો હતો અને અનેક ઊંચા દરજ્જાના સાહિત્યકારોને અમેરિકા ખાતે બોલાવીને એમની પાસેથી એમના ઉત્તમ સાહિત્યની લાણી GLA ઓફ નોર્થ અમેરિકાના સર્વ સભ્યોમાં થાય એ માટેના ઊંચા ધોરણો
એસ્ટાબ્લિશ કર્યા હતા. મધુસૂદન ભાઈ પાસે સાહિત્ય વિશે ભણવા અને જાણવા માટે બેસીએ ને તો ઉઠવાનું જ મન ન થાય. એમને આજે પણ જયારે ફોન કરું ત્યારે મને એમ થાય કે હું જાણું છું સાહિત્ય એ એક ટીપા જેટલું એ નથી. મધુસૂદન ભાઈ પાસે તો જ્ઞાનનો સાગર છે અને એ લેવા માટે આપણે આ એક જન્મ પણ ઓછો પડે. આજે પોતાની નાદુરસ્ત તબિયત સાથે પણ સરે હમણાના સમયમાં તાજેતરમાં અર્વાચીન ગુજરાતી કાવ્ય સંપદા જેમાં 1850 થી આજ સુધીના સમગ્ર અર્વાચીન ગુજરાતી કવિતામાંથી ચૂંટેલા ઉમદા કાવ્યનો સમૃદ્ધ સંચયકરનું કામ પૂરું કર્યું છે. સર, આપ જેવા વિદ્વાન અને સાહિત્યનું ઊંડું વિશદ જ્ઞાન, એના થકી જ ગુજરાતી ભાષા આટલી ઉજળી છે. આપે અનેક પુસ્તકો લખ્યા છે અને આજ સુધી આપની પાસેથી સતત આ જ્ઞાનની લણણી થતી રહી છે એ બદલ અમે સૌ ગુજરાતીઓ આપના ઋણી છીએ અને આપને હું હૃદયપૂર્વક વંદન કરું છું. નટવરભાઈ ગાંધી, આદરણીય નટવરભાઈ ગાંધી, એ તો અમારા કુટુંબનું એક એવું નામ છે કે જેના વિશે હું શું બોલું મને એની સમજ જ નથી પડતી. નટવરભાઈ માટે કઈ બોલવું એ તો છતાં કોશિશ કરું છું. નટવરભાઈ કઈ કમી રહી જાય તો માફ કરજો. નટવરભાઈ ગાંધી દરેક ભારતીયને માટે ખૂબ ગૌરવશાળી નામ છે. 2014 સુધી વોશિંગ્ટન ડીસી ના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે અને નાણાં પ્રધાન તરીકે તેઓ કામ કરતા રહ્યા અને પછી નિવૃત્ત થયા. પણ નટવરભાઈ જેવી વ્યક્તિ નિવૃત્ત ક્યારેય થતી નથી અને એ હંમેશા પોતાની પ્રોફેશનલ અને સામાજિક સોશિયલ ઓબ્લિગેશન્સ ને એટલા બધા કુનેથી નિભાવે છે અને સાથે એમનું લખાણ સાહિત્ય એ વિશે પણ એમનું સતત કાર્ય ચાલુ હોય છે. ક્યારેક મને થાય છે નટવરભાઈ પાસે દિવસના 24-48 કલાક મળતા હશે ખાસ. અને એમણે ખૂબ ખૂબ નોંધપાત્ર પ્રદાન અમેરિકાના રાજકારણમાં અને સામાજિક જીવનમાં કર્યું છે. વોશિંગ્ટન ડીસી ને એમણે દેવામાંથી ઊંચું લાવવાનું એક અદભુત કામ કર્યું છે. નટવરભાઈને અનેક એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા છે. અનેક યુનિવર્સિટીઓમાં તેઓ પોતાની સેવાઓ પણ આપી રહ્યા છે. વિશ્વ બેંકમાં પણ તેઓ સેવા આપતા રહે છે. આ સૌ અમારા જેવા બધા અમેરિકા વસતા ભારતીયો માટે બહુ ગૌરવની વાત છે. નટવરભાઈએ એમની કારકિર્દીમાં બિલિયન્સ ઓફ ડોલર્સના બજેટનો વહીવટ તો કર્યો જ છે પણ એમની અભિરુચિ અને મન કવિતામાં વસે અને એમને 3 કાવ્ય સંગ્રહો પ્રગટ થયા છે. હમણાં જ એમણે 1 અજાણ્યા ગાંધીની આત્મકથા લખી હતી એને અમે દાવડાનું આંગણું, જે હવે આપણું આંગણું તરીકે બ્લોગ ચાલે છે, એમાં સિરિયલાઇઝ કરી હતી. અને ખાસ તો આજના સમયમાં બહુ ઓછી જોવા મળતી અક્ષરમેળ અને માત્રામેળ છંદની કવિતાઓ એને રચવી એ બહુ કપરું કામ છે અને નટવરભાઈ જેવા મહાન સર્જકો થકી એ કાર્ય આજે પણ થઈ રહ્યું છે અને ગુજરાતી કાવ્ય સમૃદ્ધિમાં એ વિવિધતા ઉમેરતું રહ્યું છે. એ બદલ આપનું ગુજરાતી સાહિત્ય શું દરેક ગુજરાતીઓ ઋણી રહેશે. અને એમના યુનિક કહેવાય એવા અનુભવો એમણે સ્ટીલ અ પ્રોમિસ લેન્ડ કરીને અંગ્રેજીમાં લખ્યા છે, એ જરૂરથી વાંચવા આપ સૌને હું આગ્રહ કરીશ. નટવરભાઈ, આપ સાથેના કૌટુંબિક સંબંધોનું મારે મન બહુ મોટું મૂલ્ય છે. થેન્ક યુ સો મચ. માનનીય અશોકભાઈ વિદ્વાંસનો પરિચય પણ ઈસ્ટ કોસ્ટથી અને ગુર્જરી થકી વધુ થયો. એમના જેવું સૌમ્ય, શાંત અને સરળ વ્યક્તિત્વ ભાગ્યે જ મળે. વ્યવસાય પોતે એન્જિનિયર અને અનેક વર્ષો સુધી અમેરિકામાં કામ કરીને અશોકભાઈ વિદ્વાંસ નિવૃત્ત થયા છે. આપણા સૌની જેમ જ દીર્ઘકાળના અમેરિકાના વસવાટ પછી પણ એમને ભારતનું આકર્ષણ કાયમ રહ્યું છે. બચપણથી જ એક શોખ તરીકે શરૂ થયેલ વાંચન હવે શોખ ન રહેતા એમના જીવન સાથે સતત વણાઈ ગયેલી એક પ્રવૃત્તિ છે. કિશોરકાળથી શરૂ થયેલો લલિત સાહિત્યના વાંચનનો શોખ
વર્ષોમાં પરિપક્વ થતો ગયો અને સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ઇતિહાસ અને તત્વજ્ઞાનના વાંચનમાં પરિણમ્યો છે. પુસ્તક વાંચન, પુસ્તકની ચર્ચા અને ગુજરાતી કાવ્યો અને મિત્રો સાથે ગીતો ગાવાનું એમને ખૂબ ગમે છે. પોતે સરસ વાર્તાઓ લખે છે અને મરાઠી અને અંગ્રેજી ભાષા પરના પ્રભુત્વને કારણે તેઓ અનુવાદો પણ બહુ સરસ કરે છે. એમની વાર્તાઓ, જેમાં અનુવાદિત વાર્તાઓ પણ હતી, એ દાવડાનું આંગણુંમાં પ્રગટ થઈ છે. ગુર્જરીમાં પણ એમની કલમનો લાભ મળતો રહ્યો છે. એમની વાર્તાઓમાં ક્યાંય બોજો, ભાર કે દેખાડો મળતો નથી. પોતાની સાલસતા અને સરળતા એમના લખાણમાં પણ સચ્ચાઈ બંને છલકે છે. અશોકભાઈ સાથે અનેક વખત ફોન પર વાત કરી છે, પર્સનલી મળ્યા પણ છે. એમનું સૌજન્ય સૌને સ્પર્શી જાય એવું છે. એમની સાથે વાત કરતા મને ક્યારેય અચકાટ આજ કારણસર નથી થયો. એમના આ સુલઝેલા વિચારોનો લાભ આજે આપણને મળી રહ્યો છે એ આપણા માટે આનંદની વાત. આજના પાંચમા અતિથિ વિશેષ છે માનનીય ડોક્ટર વિક્રમ કાંતા. વિક્રમભાઈનો ઉછેર અને સંસ્કાર ઉછેર સાહિત્ય નગરી અને સંસ્કાર નગરી વિલેપાર્લા મુંબઈમાં થયો હતો. માતા પિતા પાસેથી સાહિત્યના સંસ્કારો ગળથૂથીમાં મળ્યા હતા. અહીં અમેરિકા આવ્યા પછી પણ મેડિકલ ક્ષેત્રમાં સતત વ્યસ્ત અને કાર્યરત રહેવા છતાં સાહિત્ય પ્રીતિ એમને ગઈ નહીં. વર્ષો પહેલા અલપ છલપ વિક્રમભાઈ સાથે પન્નાબેન ના થકી વાત થઈ હતી. પન્નાબેન ત્યારે આપને ક્યાં હતા ત્યારે વાત થઈ હતી અને ગઈકાલે એમની સાથે વાત કરતા લાગ્યું જાણે વર્ષો વચ્ચેથી ગયા જ નથી ને વર્ષોની ઓળખાણ છે. થેન્ક યુ વિક્રમભાઈ આપના સૌજન્ય માટે. એમના સ્વભાવનું આ પાસું જ વેસ્ટ કોસ્ટ પર દરેક સાહિત્યકાર અને કલાકારને એમના ઘરે સહજતાથી ખેંચી આવે છે. મને યાદ છે જીએલએના બેનર હેઠળ અનેક ડિસ્ટિંગ્વિશ્ડ સાહિત્યકારો હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, ઉમાશંકર જોશી, મનુભાઈ પંચોલી, પન્નાબેન નાયક, મધુરાય, મધુસૂદનભાઈ કાપડિયા, સીતાંશુભાઈ વગેરે સૌ એમને ત્યાં આવતા અને વિક્રમભાઈના ઘરનો દરવાજો ઉમળકાથી એમની રાહ જોતો જ હોય. પોતાના ઘરે આ સૌ પ્રોગ્રામો તો વિક્રમભાઈ ગોઠવતા, પણ એમના લોસ એન્જલિસની યુનિવર્સિટીના એસોસિએશનને કારણે અનેક સાહિત્યકારોના પ્રવચનો યુએસસી અને યુસીએલએમાં પણ ગોઠવતા. કાલે એમનું કહેલા આ છેલ્લા વાક્યો મારા કાનમાં આજે પણ ગુંજે છે. એમના વાક્ય શબ્દશ રજૂ કરું છું. વિક્રમભાઈ કહે છે, મને અમેરિકામાં બે મેન્ટર મારા સદભાગ્ય મળ્યા. મેં અહીં નારાયણભાઈ દેસાઈની ગાંધી કથા કરાવી ત્યારે મોરલ મેન્ટર નીતિ મહેતા, એટલે કે નીતિ મહેતાના મેન્ટર મળ્યા, અને ટાગોર ફેસ્ટિવલ કર્યો ત્યારે કલ્ચરલ મેન્ટર, સાંસ્કૃતિક મેન્ટર આજીવન માટે મળ્યા. વિક્રમભાઈ, મને આપની આ સાહિત્ય પ્રીતિ અને વિનમ્રતા ખૂબ સ્પર્શી ગઈ છે અને આપની સાથે ફરી સંબંધ આ બહાને થયો એ બદલ હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું. આદરણીય વસુધાબેન ઇનામદાર, વસુધાબેન, આ આખા પ્રોગ્રામ માટે તમારી જોડે જે પ્રત્યક્ષ આ રીતે જે પરોક્ષ પરિચય હતો એ પ્રત્યક્ષ પરિચયમાં પરિણમ્યો છે એ માટે મને ખૂબ ખૂબ આનંદ છે. અને સાથે એક વસવસો પણ રહ્યો કે 23 વર્ષ હું ઈસ્ટ કોસ્ટ પર રહીને કેમ આપની સાથે સંપર્ક ન થયો. એ વસવસો હવે ન રહે એટલા માટે આપને ઘણી વાર તકલીફ આપીશ, તો બેર વિથ મી ફોર દેટ. આદરણીય વસુધાબેન ઇનામદાર સાથે પ્રત્યક્ષ પરિચય એમના લખાણ થકી રહ્યો છે. ગુર્જરીમાં એમના લખાણો વાંચતી અને એમને માટે એક અહોભાવ તો કાયમ રહ્યો છે. વ્યવસાય પોતે થેરાપિસ્ટ છે એવા વસુધાબેન એમની આ મેડિકલ ક્ષેત્રની કામગીરીમાંથી નિવૃત્ત થયા પછી સાહિત્યમાં એમનો સમય આપી રહ્યા છે, જે અમેરિકા આવવા પહેલેથી પણ આપતા જ રહ્યા હતા. એમનો વાર્તા સંગ્રહ અનુજા ખૂબ વખણાયો છે. ભારતમાં હતા ત્યારે એમણે થેન્ક યુ મિસ્ટર ગ્લેડનો મરાઠીમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. દ્વિભાષી હોવાથી મરાઠી જેવી સાહિત્ય પ્રચુર ભાષા અને ગુજરાતી ભાષા જેવી સમૃદ્ધ ભાષા બેને એમની સશક્ત કલમનો લાભ મળ્યો છે. એમનું પુસ્તક માં તું આવીશ ને એની કથાઓમાં સંવેદનાપૂર્ણ
અને જીવન કેન્દ્રીય અભિગમ આંખને ઉડીને વળગે એવો છે. એમની વાર્તાના પાત્રો સુખ દુઃખ જેવી અનેક વિપરીત પરિસ્થિતિમાં પસાર થતા હોય ત્યારે પણ એમનામાં ક્યાંય કડવાશ કે નકારાત્મકતાનો ભાર નથી હોતો. વસુધાબેન સાથે આટલા સમય સુધી મારે શા માટે પ્રત્યક્ષ પરિચય ન થયો એ મેં આગળ કહ્યું એમ, એનો વસવસો મને ગઈકાલથી જ થાય છે. પણ ઇટ ઇઝ નેવર ટુ લેટ. વસુધાબેન એમની સાથેની વાતચીતમાંથી એમની નીચેની વાતો હું કાયમ માટે યાદ રાખીશ. એમના જ શબ્દોમાં એ વાતો કહું. ટેક્સ્ટ કે ઈમેલ કે વોઇસમેલ કરીએ ને તો બહુ ઉપર છલ્લું લાગે, પણ ફોન પર વાત કરીએ ત્યારે શબ્દોના સીધા સ્પર્શથી પ્રત્યક્ષ કોઈના ખભે હાથ મૂકીને વાત કરતા હોય એવું લાગે. બાગમાં ફૂલો કેટલી બધી જાતના છે એની માહિતી આપી જવાનું તો સહેલું છે, પણ ફૂલોની સુગંધ સાથે સંવાદ સાધ્યો ન હોય તો પછી આ માહિતી ફૂલોના અતર્યાપણાને ઉજાગર કરી શકતી નથી. ફૂલોની સુગંધનો અનુભવ જ ફૂલો સાથે તાદાત્મ્ય સાધે છે, નહીં તો માહિતીનું વજૂદ તો તે ક્ષણ પૂરતું જ રહે છે. વાહ, કેટલી મોટી વાત કહી વસુધાબેન. આ મારી સાથે આપનો સંવાદ કાયમ માટે રહેશે એ મારા મનમાં ઘર કરી ગયો છે. તો આજના આ છે છ મહાનુભાવના પરિચયને મેં મારી અલ્પમતીથી રજૂ કર્યો છે. એમાં કંઈ પણ ઓછપ રહી ગઈ હોય તો આપ સૌને પ્રાર્થના કરું છું કે મને દરગુજર કરીને માફ કરશો. મને આટલો વખત સાંભળી, આટલા બધા સમય સુધી સાંભળી એ બદલ આપ સૌ સુજ્ઞ શ્રોતાજનો અને આજના અતિથિ વક્તા વિશેષ અરુણભાઈ, આદરણીય અરુણભાઈ અને અતિથિ વિશેષ આદરણીય મહેમાનગણ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગીતાબેન, સુભાષભાઈ, આપ આવા સુંદર પ્રોગ્રામો સતત કરતા રહો અને એના આયોજન થકી અમને સૌને લાભ આપતા રહો એવી જ પ્રાર્થના કરું છું અને આપને ખૂબ ખૂબ અભિનંદન. નમસ્કાર. જયશ્રીબેન, થેન્ક યુ. સરસ મજાનો બધાનો પરિચય આપ્યો તમે. આ છ એ છ મહાનુભાવો જે આજે આપણે ઓટલા ઉપર એકત્રિત થયા છે, એમણે પોતાના જુદા જુદા ફિલ્ડમાં ઘણું બધું કામ કર્યું હોય એવું આ તમારા ઇન્ટ્રોડક્શનથી જાણવા મળે છે. પરંતુ આ છ એ છ મુખ્ય વક્તાઓ મહાનુભાવો ની એક કડી કોમન છે, અને એ લોકોનો લોકભારતી વિશેનો અનુભવ, લોકભારતી વિશેનું કંઈક ને કંઈક એમનો સંબંધ, એ છ એ છ વ્યક્તિઓનો એક કોમન છે. તો આપણે વારાફરતી આ તે લોકોનો લોકભારતી સાથેનો સંબંધ, એમનો ઇતિહાસ, એમનું ભવિષ્ય, એમનું સજેશન એવું કંઈ પણ સાંભળીએ. અને સૌથી પહેલા આપણે મુરબી રામભાઈ ને આવકારીએ. રામભાઈ, તમારો લોકભારતી વિશેનો અનુભવ કહો. અનમ્યુટ કરવાનું. રામભાઈ મને એમ કહ્યું, યા તમે જાતે કરી શકશો અનમ્યુટ, પણ આઈ વિલ ડુ ધેટ. આઈ વિલ ડુ. ઓલ રાઈટ રામભાઈ, સોરી, યુ આર અનમ્યુટ. પધારો. થેન્ક યુ સુભાષભાઈ, થેન્ક યુ. જયશ્રીબેન, હું તમારા ફોનની રાહ જોતો હતો કે મારો પરિચય આપવાના છો તો મારા વિશે થોડુંક જાણો તો ખરા, પણ તમારો ફોન આવ્યો જ નહીં, અને છતાં તમે સરસ પરિચય આપ્યો, વધુ પડતો આપ્યો, એ બદલ તમારો ખૂબ આભાર જયશ્રીબેન. તમને હું જાણું છું, તમને ફોન કરું તો મને ખરાબ લાગે કે રામભાઈ તમે કોણ છો એ કહું તો પૂછું કેવી રીતે આટલા વડીલ દેને આટલા વર્ષોનો પરિચય, તમને કે નટવરભાઈ ને જાણવા માટે કે અશોકભાઈ ને જાણવા માટે કે મધુસૂદનભાઈ ને જાણવા માટે હું ફોન કરું તો એ મારી બહુ મોટી કમી કહેવાય. એટલે થેન્ક યુ, થેન્ક યુ સો મચ, થેન્ક્સ ફોર ધ એક્સપ્લેનેશન. ગુજરાતી લિટરરી એકેડમી ની સાથે જોડાણ અને એટલે ભારત લોકભારતી સણોસરાનો સંબંધ ચાલુ રહ્યો. હું જ્યારે હાઈસ્કૂલમાં ભણતો ત્યારે લોકભારતીએ રતનપુર, મારું ગામ જે છે વલ્લભીપુર પાસે,
ત્યાં સર્વોદય યોજના શરૂ કરેલી અને એને લીધે લોકભારતીથી મહાનુભાવો રતનપુર આવે ને જાય એ રીતે બધાની ઓળખાણ થયેલી. દાદાની મનુદાદાની ઓળખાણ પણ એ જ રીતે થયેલી. અને અહીંયા આવીને લિટરરી એકાદમીની એક્ટિવિટીઝમાં જોડાણો મણીલાલ જોશી, મધુસૂદન કાપડિયા, નટવર ગાંધી એ આ એકાદમી શરૂ કરેલી. અને એના પહેલા મહેમાન મનુદાદા હતા. મધુસૂદન વિશે વાત કરતા જયશ્રીબેને કહ્યું એમ ઇન્ડિયાથી સાહિત્યકારોને બોલાવવા અને અહીંના જુદા જુદા શહેરોમાં એ લોકોના લેક્ચર ગોઠવવા એ અકાદમીની પ્રવૃત્તિથી શરૂઆત થયેલી. અકાદમીની નટવરભાઈએ એને એકદમ રજીસ્ટર કરી દીધી મેરીલેન્ડમાં. એટલે એને એના વિધિ વિધાન શરૂ થઈ ગયા કે અકાદમીએ હિસાબ રાખવો પડે, અકાદમીએ IRSમાં ફાઇલ કરવું પડે, આ તે બધું. કારણ કે નટુભાઈ એ ફિલ્ડના મોટા માણસ છે, આમ તો ઘણું બધું લખે છે, એ જુદી વાત છે આખી. એટલે લિટરરી અકાદમીનો આ પરિચય લોકભારતીના કામમાં ક્યારેક ક્યારેક આવે એવું બધાની ઈચ્છા હતી. મને એમ પૂછવામાં પણ આવ્યું કે આપણે ગુજરાતી લિટરરી અકાદમી છીએ તો આ પ્રકારનો પ્રોગ્રામ શા માટે રાખ્યો છે, કે શા માટે આપણે સપોર્ટ કરીએ છીએ. તો મને એની દયા આવી કે લોકભારતીની જે શરૂઆત થઈ છે, એક તો લિટરરી અકાદમીની શરૂઆત પણ મનુદાદાથી થયેલી, કોઈ સંસ્થા માટેના કાર્યક્રમને પ્રમોટ કરવાની શરૂઆત પણ લોકભારતી થાય છે, એનો ખૂબ જ આનંદ છે. આજે મેં એમને ગાંધીજી વિશે થોડીક વાત કરી, જે કંઈ જાણવા મળ્યું છે, બહુ વાંચ્યું તો નથી ગાંધીજી વિશે, પણ કદાચ આ ગાંધી ભારતી શરૂ થાય એમાં કદાચ એકાદો કોર્સ અત્યારથી કહી રાખું અરુણભાઈને કે અમારા માટે પણ રાખજો ફોરેનર્સ માટે, કે ગાંધીજીના આખો ગાંધી યુગ એક ગુજરાતી સાહિત્યમાં ગણાય છે. 1915માં હમણાં જેમ કહ્યું 9 જાન્યુઆરી ગાંધીજી સાઉથ આફ્રિકાથી ઇન્ડિયા આવ્યા, અત્યારે પ્રવાસી ભારતીય દિવસ પણ 9 જાન્યુઆરીની આજુબાજુ ઉજવાય છે, એનું કારણ પણ ગાંધીજી આવ્યા હતા. ગાંધીજી આવીને એમણે 1 વર્ષ પ્રવાસ કરેલો, આપણે બધાને ખબર છે એમના વિશે. એમણે સામાજિક અને રાજકીય પ્રશ્નો કેવા ભારતમાં છે એનો અભ્યાસ કર્યો અને એ તો ખૂબ જ લખતા એમ કહેવાય છે. એમની આત્મકથા પછી હોમ રૂલની માટેની એક હિન્દ સ્વરાજ નામની બુક, આ બધું એમણે લખેલું. અને એ વખતના લેખકો ગાંધીજી તરફ ખૂબ આકર્ષાયા અને આપણને આખા 1915 થી 1945 સુધીનો જે યુગ ગણાય છે ગાંધી યુગ, એ સાહિત્યકારો મળ્યા. એમાંના નામ લખીને લાવ્યો છું એટલે થોડા બોલું તમારી પાસે, કારણ કે આમ તો મને યાદ નહીં રહે. મનુદાદા તો ખરા જ તેમાં, ગાંધીજી પોતે ખરા, રામનારાયણ પાઠક કે મુનશી સ્વામી, આનંદ ઉમાશંકર જોશી, સુંદરમ જવચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ, જ્યોતિન્દ્ર દવે, ચંદ્રવદન મહેતા, ઝીણાભાઈ દેસાઈ, સ્નેહ રશ્મિ અને મનુદાદા, આવા મોટા સાહિત્યકારો આપણને ગાંધી યુગમાં મળ્યા. એ આવી એક પ્રવૃત્તિ કરતી સંસ્થા, એ ગાંધીજી વિશે કંઈક વિચાર ગાંધી ભારતી શરૂ કરે તો આપણે એને પ્રમોટ કરવું જોઈએ, કારણ કે વી આર લિટરરી ઓર્ગેનાઇઝેશન. ગુજરાતી ભાષા માતૃભાષામાં જ બધું સંરક્ષણમાં ભણાવવામાં આવે છે. હમણાં જ આપણે અરુણભાઈ વિડીયો બતાવી એમાં જાણ્યું આપણે. તો એવી એક સંસ્થા હોય કે જે ગુજરાતી ભાષાને સાચવી રાખવાનો પ્રયત્ન કરી રહી છે એમ માનવાનું આપણે, અને એવી સંસ્થાના પ્રમોશનમાં જો આપણાથી કંઈ થઈ શકે તો જરૂર એમાં સાથ આપવો જોઈએ. એ રીતે આજે આપણે ગુજરાતી લિટરરી અકાદમી આ કાર્યક્રમમાં જોડાણા છીએ. લિટરરી અકાદમીને જોડવા બદલ સુભાષભાઈ અને ગીતાબેનનો અમે ઓટલા ઉપર આવવા દેવા માટે, આ ઓટલાના માલિક થઈને બેઠા છે એટલે એ ઓટલો એ લોકો જ બેસી શકે, આપણે તો બેસી ન શકીએ એમના આમંત્રણ વગર. તો અમને બોલાવવા બદલ આભાર માનું છું અને થેન્ક યુ સો મચ ફોર ધ ફ્યુ મિનિટ. રામભાઈ એવું નથી, તમે કાયમ આપણા મહેમાન છો અને યુ આર ઓલવેઝ વેલકમ. એટલે તમારે આ તો ઓટલો છે, ઓટલો ઇઝ ફોર એવરીબડી. એટલે
હું સુભાષ તો એટલા માટે કે કોઈને ચા પીવાનું મન થાય તો હું જરા ચા બનાવી શકું, એટલા માટે મેં હોલ્ડ કર્યું છે. પણ ઓટલો ઇઝ ફોર એવરીબડી. સો થેન્ક યુ સો મચ રામભાઈ, તમે તો બહુ સરસ ઓટલા પર આવીને અમને પાવન કરી નાખ્યા અમારા બધા મિત્રોને. થેન્ક યુ સુભાષભાઈ. આપણા નેક્સ્ટ મુખ્ય વક્તા તરફ જઈએ તો એ છે નટવરભાઈ ગાંધી, જે ઓટલા માટે અજાણ્યા નથી. આપે આવીને ઘણું બધું ઓટલા ઉપર બધા અમારા મિત્રોને ફેરસ્યું છે, અને એવા ક્રિટિકલ સમયે કે જ્યારે અમે ડરથી બારીની બહાર હાથ કાઢતા બી ડરતા હતા કે ક્યાંક કોરોના આવી જશે, આવા સમયે આપણે આપે આવીને અમને સરસ મજાની વાતો કરીને સાંત્વન આપેલું. તો વેલકમ, અને આપનું લોકભારતી વિશેનું મંતવ્ય આપો. સુભાષ એ નટવરભાઈ કહે ને એ પેલા મારે નટવરભાઈ તમને એક બીજું પણ કહેવાનું છે. નમસ્તે. કે તમે તે દિવસે ઓટલા પર આવીને જે અમને સજેશન્સ કર્યા હતા ત્યારે મને ખબર છે અમારા એક વડીલ બહેનની 80મી વર્ષગાંઠ હતી, અને બે અઠવાડિયા પહેલા અને થોડા એકદમ ડાઉન થઈ ગયેલા. પછી ત્યાર પછી બધાને મેં કીધું કે તમને ખબર છે ને આપણને નટવરભાઈએ શું કહ્યું હતું. તો આજે હવે એ બેન અને એની સાથે બીજા લગભગ અમે 15-1 જણા વડીલોની વિરાસત નામનું એક પુસ્તક લખવાનું નક્કી કર્યું, જેમાં બધાએ પોતાના જીવન વિશે 5-5 ચેપ્ટર લખવાના. અને જ્યારે એ પુસ્તક સાકાર થશે ત્યારે અમે સૌથી પહેલા આપને એ જણાવીશું. કારણ કે તમે બધા બહેનોને ઉત્સાહ આપ્યો કે બધા આમ ડોન્ટ બી લાઈક નર્વસ અને કંઈક લખો, અને પછી તમે જે કહ્યું એ ફરી ફરીને અમે વાંચ્યું સંભળાવ્યું બધાને, અને આજે અમે એ કરી શકીએ છીએ. તો એ રીતના બી અમે તમારો બહુ આભાર માનીએ છીએ. આવો અને પન્નાબેન આપનું પણ સ્વાગત છે. આવો. થેન્ક યુ ગીતાબેન. અને તમે કીધું એમ પન્ના નાયક પણ અત્યારે હાજર છે. ગયા વખતે તમે બધાએ પૂછેલું કે પન્નાબેન કેમ નથી, તો અમે એમને આગ્રહ કરીને અહીંયા સાથે બેસાડ્યા છે. તો ગીતાબેન, સુભાષભાઈ, જયશ્રીબેન અને આજના વક્તાઓ સર્વશ્રી રામભાઈ, મધુસૂદનભાઈ, અશોકભાઈ, ડૉક્ટર કામદાર, વસુધાબેન, અરુણભાઈ, વિશાળભાઈ અને મિત્રો, ગીતાબેન અને સુભાષભાઈની આ સુંદર પ્રવૃત્તિમાં ઓટલામાં મને બીજી વાર બોલવાની તક મળી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. રામભાઈ કહ્યું તેમ દેશમાંથી અકાદમીને આશ્રયે અમેરિકા આવેલા ઘણા સાહિત્યકારો હતા, એમાં મનુભાઈ પંચોળી દર્શકનું મહત્વ વિશેષ હતું મારા માટે. એમની લોકપ્રિય નવલકથા ઝેર તો પીધા છે જાણી જાણી એ વાંચી ત્યારથી જ મને એના પાત્રોનું ઘેલું લાગેલું. ખાસ કરીને અચ્યુત અને સત્યકામના યુરોપના પરાક્રમો વાંચીને મને પરદેશ જવાની પ્રેરણા મળેલી. પછી ખબર પડી કે દર્શક પોતે તો માંડ માંડ 5 ચોપડી ભણેલા હતા. યુરોપ અને હિન્દના ઇતિહાસનો એમનો અભ્યાસ જાત કમાઈનો હતો. જેમણે હાઈસ્કૂલ પણ પૂરી નથી કરી, જેમની પાસે કોલેજની કોઈ ડિગ્રી પણ નહોતી, અને છતાં જે ગુજરાતના એક ખૂણામાં બેસીને યુરોપના વિશ્વયુદ્ધો અને વિચારધારાનો અભ્યાસ કરે અને એના વિશે પુસ્તકો લખે, એમનો ચેતો વિસ્તાર કેવો વિશાળ હશે. નાનાભાઈ ભટ્ટ અને સ્વામી આનંદના એ શિષ્ય, નાનાભાઈ આગળ એ ઉપનિષદ ભણ્યા અને પછી તેમની સાથે જ રહી એમણે લોકભારતી ચલાવી. આઝાદીની લડાઈમાં નાની ઉંમરે જોડાઈને જેલમાં જઈ આવેલા 5 વાર. એમનો ગાંધીવાદ પોથીમાના રીંગણાનો નહીં પણ રગેરગમાં ઉતરેલો હતો. અકાદમીના પહેલા મહેમાન તરીકે દર્શકને દેશમાં જઈને આમંત્રણ આપવાનું સદભાગ્ય મને મળ્યું. એ નિમિત્તે હું પહેલી વાર સણોસરા ગયો અને અમારો સંબંધ બંધાયો. પછી તો જ્યારે જ્યારે હું દેશમાં જાઉં ત્યારે એમને મળવા સણોસરા જરૂર જાઉં, અને એ પણ અમેરિકા આવે ત્યારે અઠવાડિયું 10 દિવસ જરૂર અમારે ત્યાં વોશિંગ્ટન આવે. જ્યારે જ્યારે એમને મળવાનું થાય ત્યારે દેશ વિદેશના રાજકારણની અને અન્ય
અલગ મલગ વાતો થાય. એ વાતચીતોમાં એમનું નવું જાણવાનું કુતૂહલ પ્રગટ થતું. આ વાતોમાં એમની ગાંધી ભક્તિ, નાનાભાઈ અને સ્વામી આનંદ પ્રત્યેનો એમનો અનહદ આદર, ટોલસ્ટોય, લિંકન જેવા મહાનુભાવો માટેનું એમનું અપાર માન, લોકસેવા અને લોક શિક્ષણ કરવાની એમની તીવ્ર ઝંખના વગેરે જરૂર દેખાઈ આવે. એ પોતે હાડે શિક્ષક હતા. પોતે ભલે યુરોપ, અમેરિકા હોય કે બીજે ક્યાંય પણ હોય, એ લોકભારતીને ન ભૂલે. એકવાર કહે કે આપણે ત્યાં ગામડાઓનું બહુ શોષણ થયું છે, એ શોષણ અટકાવવા માટે અમે ગામડાઓના છોકરા છોકરીઓને શિંગડા બતાવતા શીખવીએ છીએ. એવા શોષણની નીચી મૂંડીએ મૂંગા મૂંગા સહન કરવાને બદલે એનો સામનો કરવાનું અમે એમને શીખવીએ છીએ. ગ્રામવાસીઓને સજ્જ કરવાની અમારી ફરજ છે. હજી પણ દેશની બહુમતી પ્રજા ગામડામાં વસે છે. બીજું એમણે એ સમજાવ્યું કે માત્ર શુભ ભાવના, સહાનુભૂતિ કે સમસંવેદનથી જનસેવા, ગ્રામ સેવા નથી થતી. એને માટે દક્ષતા, કુશળતા, કામસૂજ અને ચાલાકી અનિવાર્ય છે. લાગણી વેડા કે વેવલાપણાથી દેશ સેવા નથી થતી. એમની ગ્રામોદ્ધારની વાતો સામે હું એમને ચીનના અર્બનાઇઝેશન અને ઔદ્યોગિકરણ, ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન, પર્ટિક્યુલરલી મેન્યુફેક્ચરિંગ એમ્ફસિસ એ વિશે વાત કરીને કહું કે દેશની ભયંકર ગરીબીમાંથી છૂટવા માટે આ એક મોડલ વિચાર કરવા જેવું છે. પણ એમનો ગામડાઓ માટેનો ગાંધીવાદી બાયસ એવો જબર હતો કે એ વાત દર્શક સાહેબ નકારી કાઢતા અને કહેતા કે ગામડાઓમાંથી લોકોને બહાર કાઢવાને બદલે ગામડાઓને આપણે કેમ સુધારીએ નહીં. ગ્રામોદ્ધાર કરવો હોય તો ગામડાઓમાં જઈને રહેવું પડે, અને પોતે આખી જિંદગી ગામડાઓમાં રહ્યા એટલે એમનું ગામડાઓની પરિસ્થિતિનું જ્ઞાન જાત અનુભવનું હતું. એમને ખબર હતી કે દેશની ગરીબી હટાવવી હોય તો એ ગરીબી હટાવો કે આરામ હરામ હૈ એવા સ્લોગનથી એ કામ થતું નથી. પંચવર્ષીય યોજનાઓ સાચી, પણ ભગીરથ કામ તો જીવન આપીને જ કરી શકાય. અપાર ધીરજ ધરવી પડે. હું જ્યારે જ્યારે દર્શકનો વિચાર કરું છું ત્યારે એમણે લોકભારતીમાં હજારો વિદ્યાર્થીઓ તૈયાર કરીને જે અમૂલ્ય સેવા કરી છે તે તો સહજ યાદ આવે. છતાં લોકભારતીનો એમનો પ્રયોગ મને પટોમકિન વિલેજની યાદ અપાવે છે. 1787માં ક્રાઇમિયામાં ફરવા નીકળેલા રશિયાના મહારાણી કેથરીન પર છાપ પાડવા માટે ગ્રેગરી પટોમકિન નામના રશિયન અધિકારીએ એક આદર્શ ગામ તૈયાર કર્યું અને રાણીને બતાડ્યું કે એમના રાજ્યમાં રશિયામાં કેવી પ્રગતિ થઈ છે અને લોકો કેટલા સુખી છે. લોકભારતી જાણે કે દર્શકનું આ એક એટોમિક વિલેજ હતું. ત્યાં પ્રવેશ કરતા જ બધું સ્વચ્છ અને સુંદર દેખાય. હમણાં જ આપણે વિડીયો જોયો, મકાનો લાઇનસર બાંધેલા, ફૂલોથી લચી પડતા બગીચાઓ, વ્યવસ્થિત રોપાયેલા વૃક્ષો, ગૌશાળામાં દરેક ગાયનું નામ હોય, શિક્ષકો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ વગેરે વિવેક અને શિસ્તથી એકબીજા સાથે વર્તે, બધા સાથે જમે, વાર તહેવારે મિષ્ટાન ફરસાણ હોય, ક્યાંય તંગી ન વર્તાય. સવાર સાંજ પ્રાર્થના સભામાં બધા સાથે મળે અને ભજનો ગાય અને આદર્શ જીવન કેમ જીવવું એની ચર્ચા કરે. આ બધું સાવ સાચું, પણ જેવા લોકભારતીના દરવાજાની બહાર નીકળો કે તમને સનોસરા એ ગામ દેશનું એનું એ જ ગામડું હોય એવું દેખાય. એ જ ગંદકી, એ જ ગરીબી, ગેરવ્યવસ્થા, અર્ધા નાગા છોકરાઓ ધૂળમાં રમતા હોય અને જે નાના છોકરાઓએ નિશાળમાં જઈને કક્કા બારકડી ભણવું જોઈએ એ વાંકા વળીને દિવસ રાત હીરા ઘસતા દેખાય. નોકરી ધંધા ઓછા એટલે પુરુષો
ઓટલે બેઠા બેઠા બીડીઓ ફૂંકે, છોકરાઓની હીરા ઘસવાની કમાણી પર ઘર ચાલે, જેવું દેશના લાખો ગામડાનું તેવું જ સણોસરાનું. આઝાદીના આજે 70 પણ વધુ વર્ષો થયા પછી પણ દુનિયાભરના વધુમાં વધુ અભણ માણસો હજી આપણા દેશમાં છે. દેશની લગભગ 30% વસ્તી, 300 or more million પીપલ હજી પણ અભણ છે. લોકભારતી અને સણોસરા આ બંનેની દુનિયા જાણે કે સાવ જુદી જ છે. એ દુનિયા, એ બે દુનિયા વચ્ચે આડાગાડાનો તફાવત છે. આનો અર્થ એ નથી કે દર્શકને આ વિરોધાભાસનું ભાન નહોતું. લોકભારતીની દિવાલની બહારના સણોસરાની એમને ખબર હતી. એ તો આખો દેશ ભમી આવ્યા. ગરીબ બિહાર રાજ્યના કંગાળ પ્રાંતોમાં જયપ્રકાશ નારાયણ સાથે ફરેલા અને કામ કરેલું. લોકભારતીની દિવાલની બહારની દુનિયા જુદી છે એની એમને ખબર હતી. પણ એમનો જવાબ પૂરેપૂરો ગાંધીયન હતો. એ તો કહે, ભાઈ મારાથી જે થાય તે હું કરું છું. બહારની દુનિયાના ભીષણ અંધકારની સામે હું જો મારો નાનો સરખો પણ દીવો ન સળગાવું તો હું મારી ફરજ ચૂક્યો ગણાઈશ. એટલે જ તો લોકભારતી કરીને અમે એક નાનો દીવો સળગાવ્યો છે. મનુભાઈનો ગ્રામોદ્ધારનો ઉચ્ચ આદર્શ સિદ્ધ કરવાનું અને લોકભારતીનો વહીવટ કરવાનું કપરું કામ આજે અરુણભાઈ જેવા નિવડેલા અને અનુભવી એડમિનિસ્ટ્રેટરના હાથમાં છે તે નોંધપાત્ર છે. આ મોટી જવાબદારીમાં એમને સફળતા મળે એવું ઈચ્છીને હું મારું વક્તવ્ય પૂરું કરું છું. થેન્ક યુ. Natwarbhai, thank you. Thank you very much. That was such a wonderful insight, history and current functioning of Lokbharti. Lokbharti ma vishe tame je kahyu ema ek vastu mane touch kari gayi e hati ke chokhai. Chokhai to kevi ane e chokhai sathe ni tyani adhyatmikta tyano prayas emni swavlambi panu જોઈને આખા દુનિયાને ભરડો લેનારો આ કોરોના ભી એના દરવાજેથી પાછો જતો રહ્યો છે એવું મને કહેવામાં આવ્યું છે. તો આજે લોકભારતીના 1200 વધુ વિદ્યાર્થીઓના સમૂહમાં કોરોના આવી નથી શક્યો. એટલી બધી ચોખાઈ અને એટલી બધી જીવન, એટલી બધી સ્વાવલંબીપણાથી ત્યાં કામ થઈ રહ્યું છે. અને આઈ હોપ એનો યશ અરુણભાઈને જાય છે. અરુણભાઈ ને જાય છે એટલે તમે અરુણભાઈ ને હાઇલાઇટ કર્યા છે કે એમના મુખના ભાવ અમે માણી શકીએ. અરુણભાઈ સાથે આપણે વાત કરી ત્યારે એમનામાંથી જે સૂર નીકળ્યો હતો એટલે ત્યારે એમણે એ જ કીધેલું કે અંધકાર તો છે જ, પણ દીવો પ્રગટાવવાની કોણે ના પાડી. એ પોતે નાનકડો દીવડો બનીને જે બને છે એટલો પ્રકાશ ફેલાવી રહ્યા છે. અને એટલે તો એ આજે એ પ્રકાશ છે કે આજે લોસ એન્જલસ ને અમેરિકા સુધી લાંબો થયો છે. પણ સરસ, તો એ શ્રેણીમાં આગળ આપણે આપણા આજના બીજા મહાનુભાવ સ્પીકરમાં પ્રોફેસર ડોક્ટર કાપડિયા તરફ જઈએ. તો નમસ્કાર કાપડિયા સાહેબ, આવો. નમસ્કાર, વેલકમ. ઓકે મિત્રો, મારી પાસે એટલો ઓછો સમય છે એટલે કોઈ સંબોધનોના ઉપચારમાં હું સમય નથી ગાળતો. લોકભારતી, તેની સ્થાપના, તેના સ્થાપકો, તેનો ઇતિહાસ, તેની નવી તાલીમની કેળવણી, તેની ફલશ્રુતિ, તેના સંચાલનમાં આવેલી નાની મોટી કટોકટીઓ, તેનું ભાવિ, આ દરેક વિષય 10-20 મિનિટ આપીએ આ એક એક ટોપિક ઉપર તો થોડોક ન્યાય મળે. તેથી મેં એવો માર્ગ અખત્યાર કર્યો છે કે આ મારા ટૂંકા વાર્તાલાપમાં તેમજ અન્ય વક્તાઓની રજૂઆતમાં એમના પ્રત્યેના પૂરા આદર સાથે જેનો સમાવેશ ન થઈ શકે
તેનાથી વધારે માહિતી, એનાથી વધારે એક એનું એક ચિત્ર લોકભારતીનું, એ જો તમારે મેળવવું હોય તો તમારી જિજ્ઞાસાને સંતોષી શકે એવા થોડા મૂલ્યવાન રિસોર્સિસની વાત હું કરું છું. મારે ત્રણ સંદર્ભોની વાત કરવી છે મુખ્યત્વે, બીજા છે જ અને મૂલ્યવાન છે, છતાં સૌથી મૂલ્યવાન સ્રોત એ છે દર્શકનો સદભી સંગ. આ ગ્રંથ જીવન મરમીની વાણી તો છે જ, પણ હમણાં જ નટવરભાઈએ જે કહ્યું તેમ આપ કેળવણીને બળે ઇતિહાસવિદ, શિક્ષાવિદ, રાજનીતિજ્ઞ થયેલા અને એક સૌથી સમર્થ સર્જક, એની વાણી સદભી સંગમાં છે. તેમાંથી તમને માત્ર માહિતી જ નહીં મળે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિ મળશે અને સમાજ પરિવર્તન માટેની પ્રેરણા મળશે. સદભી સંગ સાથે મારે એક અંગત સંસ્મરણ મારું જોડાયું છે, તમને એમાં રસ પડશે. દર્શકના વ્યક્તિત્વની થોડીક ઝાંખી પણ એમાંથી મળશે. નાનાભાઈ જન્મ શતાબ્દી નિમિત્તે લોકભારતીની કથા લખવાનું દર્શકે સ્વીકારેલું, પણ જ્યારે તો બીજા છે જાણી જાણીને ત્રીજા ભાગનું જેમ થયું એમ આ બીજા ચાલુ કામોમાં સદભી સંગ પણ શરૂ થયું પણ કઈ આગળ વધ્યું નહીં. હવે સાંભળો સદભી સંગની પ્રસ્તાવનાના દર્શકના શબ્દો. દરમિયાનમાં ઉત્તર અમેરિકાની ગુજરાતી લિટરરી એકાદમીના નિમંત્રણથી મારે અમેરિકા જવાનું થયું. ભાઈ મધુસૂદન કાપડિયા અને સુશેલબેન કાપડિયા, મારા પાનાઓ નથી વ્યવસ્થિત ગોઠવાયેલા, કેવું પડે? સોરી સોરી સોરી. હા, કદાચ સૌથી મૂલ્ય, હા તો એમ કે મધુસૂદન કાપડિયા અને સુશેલબેન કાપડિયા વિદગ્ધ સાહિત્ય રસિકો, તેમને ઝેરતો પિતા છે નો ત્રીજો ભાગ તેમના ઘેર રહીને પૂરો કરવાનો ભારે પ્રેમાગ્રહ કર્યો. બે ત્રણ મહિના તેમના ઘેર જ રોકાઈને પૂરું કરીને જ જાઉં અને એ માટે મારા પત્નીને પણ બોલાવવાની ગોઠવણ કરવાની તૈયારી કરી. મેં તેમને ચેતવ્યા કે મને તો લખવું ગમે પણ કોઈ પણ લલિત સર્જન એમ ફરમાન કે વિનંતીથી થતું નથી, તે તો માયલો જાગે ત્યારે બને છે. કલમ, કાગળ કે એકાંત કે સહવાસ તેમાં કામ આવતા નથી. તેઓ તો સમજે તેવા જ હતા. એટલે પછી કહ્યું કે લલિત સર્જન માટેની તમારી દલીલ તો ગળે ઉતરે છે પણ લખવાનું તો તમને ગમે તેવું કહ્યું તો પછી સંસ્થાની કથા લખવા માંગો છો તે કઈ લલિત સર્જન નથી, તે તો લખો. હું સપડાયો. વાત તો સાચી હતી, ન લખું તો મારી આળસને કારણે જ નથી લખતો, તેમ મારે સ્વીકારવું રહ્યું. એટલે તૈયાર થયું આ લખાણ સદભી સંગ. અમેરિકામાં વ્યાખ્યાન કે વાર્તાલાપો તો શનિ રવિ જ રખાય. 5 દિવસ કોઈ માથું પણ ઊંચું ન કરી શકે તેવું કામ સૌને હોય, એટલે મારી પાસે વખત તો હતો, વધુ રોકાવાનો તો પ્રશ્ન જ ન હતો. આટલો સમય તો હું કારાવાસ સિવાય કદી સંસ્થાની બહાર રહ્યો નથી. પણ પછલા દિવસોમાં નવરાશે આ લખાયું અને આજે પૂરું થાય છે. તેમાં સાર જેવું હોય તો વાચકો શ્રી મધુસૂદન તથા સુશીલાબેનનો આભાર માનશે. આમ અનાયાસે મને પણ થોડો અનધિકાર પણ અનધિકારી યશ મળ્યો. પણ આ છે સદભી સંગના ઉદ્ભવની કથા અને એમાં લોકભારતીના ઉદ્ભવની, એના જન્મની, એના વિસ્તારની, એના વિકાસની, એના અનેક ક્ષેત્રોની એટલી બધી વિગતે વાત અને નાનાભાઈની એ કરી છે કે જો તમારે લોકભારતી વિશે જાણવું હોય તો કદાચ સદભી સંગથી વધારે સારો સંદર્ભ તમને મળે નહીં.
બીજો મૂલ્યવાન સોર્સ છે દર્શકના જ બે નાના પુસ્તકો, નઈ તાલીમ અને નવવિધાન. તમે સૌ જાણો છો કે નઈ તાલીમની શિક્ષણ પદ્ધતિ એ ગાંધીજીની છેલ્લી ભેટ હતી. ગાંધીજીએ તો ઈશ્વરને ફરિયાદ પણ કરી કે કેમ આટલે મોડે ઈશ્વરે એમને આ વાત સુજાડી. પણ આમ પણ છેવટે તો ગાંધીને તરત જ સુકાન બદલે છે ને કહે છે કે અરે આટલે મોડે પણ આવી વાત, સરસ વાત સુજાડવા માટે મારે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. ભારતમાં ક્યાંય પણ ગાંધી જીવતો હોય, ગાંધીના જીવન મૂલ્યોનું હજુ પણ ક્યાંય અનુસરણ થતું હોય, ગાંધીના આદર્શો હજુ પણ પ્રસારિત થતા હોય, તો તે લોકભારતી વિશ્વવિદ્યાલયમાં. રવિન્દ્રનાથના શિક્ષણના આદર્શને જેમ શાંતિનિકેતનમાં આકાર મળ્યો છે, તેમ ગાંધીજીના શિક્ષણના આદર્શને લોકભારતીમાં મૂર્ત સ્વરૂપ મળ્યું છે. શાંતિનિકેતનની જેમ જ લોકભારતી અર્વાચીન ભારતનું તીર્થ સ્થળ છે. સૂર્યમુખીનું ફૂલ તો તમે જોયું છે, આકાશમાં જેમ સૂર્ય જે દિશામાં હોય તે તરફ સહજ ભાવે તે એનું મોં રાખે છે. તો એવી કઈ વિદ્યા છે કે જે માણસને સત્ય, અહિંસા, નીતિ અને પ્રેમ તરફ જ અભિમુખ રાખે? આજના ભણતરે આપણે વિદ્યાર્થીઓને ડોક્ટર, એન્જિનિયર, એકાઉન્ટન્ટ, કમ્પ્યુટર સાયન્ટિસ્ટ વગેરે વગેરે બનાવીએ છીએ, પણ માણસ બનાવીએ છીએ ખરા? એ પ્રશ્નો આ નઈ તાલીમ અને નવવિધાનમાં ખૂબ ઉનાળથી ચર્ચાયા છે. અને એક ત્રીજો મહત્વનો સોર્સ, લોકભારતી એ વર્ષો પહેલા, ઘણા વર્ષો થઈ ગયા મને યાદ નથી, અરુણભાઈ કહી શકે, 20 થી વધારે 25 થી વધારે, એને એક પુસ્તિકાઓની શ્રેણી પ્રકટ કરેલી. એની પાછળ ઉદ્દેશ એ હતો કે આપણે લોકભારતીના નામે અને શિક્ષણના નામે બડી બડી બાતા તો કરીએ છીએ, પણ આનું કઈ પરિણામ દેખાય છે ખરું? આ શ્રેણીનું શીર્ષક જ કેવું સચોટ છે, ઝાડના પારખા ફળ ઉપરથી. અંતિમ કસોટી તો એ જ છે. કુલ 32 પુસ્તિકાઓ પ્રકટ થઈ છે, એમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમના લોકભારતીના સંસ્મરણો, મળેલા સંસ્કારો અને સૌથી મહત્વનું લોકભારતીના અભ્યાસ પછી સંસારના વ્યવહારમાં આ મૂલ્યોને તેઓ જીવનમાં કેટલી અંશે ઉતારી શક્યા, કેવા સંઘર્ષોમાંથી પસાર થવું પડ્યું, કેવી કેટલી સફળતા નિષ્ફળતા મળી, આની રોમહર્ષણ કથા આ પુસ્તિકાઓમાં છે. બે નામો તમને સુપરિચિત છે માટે આપું છું, બીજા એવા જ ડિસ્ટિંગ્વિશ્ડ લોકો છે, એટલે કે જે એક ખેડૂત તરીકે આવેલા, એક તદ્દન અભણ કુટુંબમાંથી આવેલા અને ક્યાં પહોંચ્યા, એ બધા નામો તો છે જ, પણ જે તમને એનાથી પરિચિત ન હો, પણ તમે એનાથી પરિચિત હો, સુપરિચિત હો, એના નામો આપું. એક રમેશ દવે, આપણા નવલિકાકાર, અને બીજા મનોહર ત્રિવેદી, આપણા કવિ અને નિબંધકાર. આ બંને લોકભારતીના વિદ્યાર્થીઓ. તો લોકભારતીનું આવું મૂલ્યવાન અર્પણ એ આ તમે ઝાડના પારખા ફળ ઉપરથી, એના ઉપરથી તમે મૂલવી શકો, એના ઉપરથી તમે જાણી શકો અને આ કેવું એક મહાન કામ થઈ રહ્યું છે એના નાનકડા વિશ્વમાં, પણ એને કેવું અર્પણ છે એનું મૂલ્યવાન, એ આ ઝાડના પારખા ફળ ઉપરથી તમે જોઈ શકો. મારો સમય પૂરો થવા આવ્યો છે, એટલે છેલ્લે એક જ વાત કરું છું. લોકભારતીનું પરમ સૌભાગ્ય છે એ સંસ્થાને મળેલા એના સંચાલકો, સ્થાપના કરી નાનાભાઈ ભટ્ટે,
નાના ભાઈ પર સાચે જ નાના માણસ કોઈ એવી આંજી નાખે એવી સિદ્ધિઓની પાછળ પડ્યા જ નહીં, અને છતાં પાયાનું કામ કર્યું. ગાંધીજી પણ મુશ્કેલીમાં મુકાય ને તો નાનાભાઈની સલાહ લે, અને દર્શકને કેળવવામાં તો નાનાભાઈનો અમૂલ્ય ફાળો. તમે સદભી સંગ વાંચો તો ડગલે ને પગલે એમાં દર્શકે નાનાભાઈની જે વાત કરી છે, નાનાભાઈ પાસે જે જાણ્યું છે એ તો જયારે પેલી ગ્રામ દક્ષિણા મૂર્તિમાં હતા અને એમનો પહેલો જોબ ગૃહપતિ તરીકે કરેલો, તો દર્શક લખે છે કે એ મારું વિશ્વવિદ્યાલયની શિક્ષણના દિવસો હતા. આટલી નાનાભાઈને એમના ઉપર અસર, આટલી આટલા નાનાભાઈના મૂલ્યો એ બધું એમને જાણવા મળ્યું. નાનાભાઈ પછી લોકભારતીનું સંચાલન સંભાળ્યું દર્શકે. નાનાભાઈ કહે છે કે મારી પછી જે આવે છે ને એના બૂટની વાધરી છોડવાની પણ મારી પાત્રતા નથી. આટલો દર્શક માટેનો નાનાભાઈનો ઊંચો અભિપ્રાય. તો દર્શકે પણ લોકભારતીને પોતાનું સર્વસ્વ સમર્પ્યું, અને એને લીધે પણ લોકભારતી આટલી બધી એક ઉત્તમ સંસ્થા બની, અને એનો આટલો વિકાસ થયો, આટલો વિસ્તાર થયો, આટલું એનું એક મૂલ્યવાન અર્પણ થયું. અને આજે આપણું સૌભાગ્ય છે કે એ અરુણ દવે સંભાળે છે. અરુણભાઈ જેવો વૈજ્ઞાનિક, અરુણભાઈ જેવો વિદ્વાન, અને એમનું પણ સર્વસ્વ સમર્પણ, આ એક એટલે જે એમના જીવનમાં જે એક ભયંકર ટ્રેજેડી આવી એમના યુવાન પુત્રનું નર્મદા નદીમાં ડૂબીને જે અવસાન થયું, એકનો એક દીકરો, માણસ કેવી રીતે સહન કરી શકે. અને છતાં ગુજરાત વિદ્યાપીઠની વાઇસ ચેન્સેલરશીપ છોડીને એ લોકભારતી પાછા આવે છે અને લોકભારતીને પોતાનું સર્વસ્વ સમર્પણ કરે છે. આ શાંતિનિકેતનને તો એક રવિન્દ્રનાથ મળ્યા, જ્યારે લોકભારતીનું સૌભાગ્ય છે કે નાનાભાઈ પછી દર્શક મળ્યા, દર્શક પછી અરુણભાઈ મળ્યા, અને આપણે ઈચ્છીએ કે આ સંસ્થાનું સૌભાગ્ય એવું ને એવું હું લોકભારતીને, લોકભારતીના સંચાલકોને, એના વિદ્યાર્થીઓને સૌને એક સૌભાગ્ય શુભેચ્છા અહીંથી આપું છું. નમસ્તે. અરે વાહ પ્રોફેસર કાપડિયાજી, તમે તો જાણે અમને અગતિગમન થી ઇતિહાસમાંથી લોકભારતીની બધી સમજૂતી આપી, અને થોડા ઇમોશનલ બી કરી દીધા. આ મારા મિત્ર કહું અરુણભાઈ, એમને મેં જયારે કામ કારકિર્દી પહેલી વાર જોઈ ત્યારે મને ત્યારે જ થયું હતું કે આ એક સફેદ વસ્ત્રધારી સંન્યાસી એક ભેખબેરીને લોકસેવા માટે લોકભારતીમાં જોડાયા છે, અને એનો હું ગર્વથી આનંદથી આજે પોઈન્ટ આઉટ કરી શકું છું. અને બીજું પ્રોફેસર સાહેબ, તમે કાપડિયાજી તમે જે કીધું ને કે તમને એક એક વસ્તુ એક એક વિષય ઉપર જો 10-10 મિનિટ બોલવાનું કહે ને તો બી ઓછું પડે, એની સાથે હું સહમત થાઉં છું. અને જો આપણને અરુણભાઈના સંમતિ મળશે તો આપણી ઈચ્છા એવી હોઈ શકે કે આપણે અહીંયા કંઈક સ્ટડી સર્કલ ઓનલાઈન, હવે તો આ ઝૂમના માધ્યમથી એટલું બધું ઈઝી થઈ ગયું છે કે આપણે ઓન ગોઈંગ આજનો એક દિવસનો કાર્યક્રમ જ નહીં પણ કાયમ માટે એક એવું એક વ્યવસ્થા ઊભી કરીએ કે જેમાં જે લોકોને કંઈક પણ જાતનું વોલન્ટિયરિંગ કામ કરવું હોય માનસિક રીતે, અથવા તો જેમને કંઈક એવું હોય એનું એક સ્ટડી સર્કલ આપણે બનાવીએ અને સાથે બધા ભેગા મળી અને કંઈક એવી પ્રવૃત્તિ આપણા ઘરમાં જ બેઠા ચાર દિવાલોમાં બેઠા કરી શકીએ, એવું જો થઈ શકે તો દેટ વિલ બી વેરી નાઇસ, બહુ સુંદર પ્રવૃત્તિ હશે. તો હવે સુભાષ, આપણે આના અનુસંધાનમાં કહેવાનું કે આપણે જે કહ્યું ને કે ઓનલાઈન, તો આપણા ડોક્ટર વિશાલભાઈ ભાદાણી જે આપણને આગળ કહેવાના છે, તો એ પોતે આવું જ એક ગાંધી વિચારધારાનું
એક ઓનલાઈન કોર્સ એમણે શરૂ કર્યો છે, એટલે એ આજે આપણે વાત કરીશું જ્યારે ડોક્ટર વિશાલભાઈને સાંભળશું ને ત્યારે, એટલે એ આવશે લેટર ઓન. પણ આપણે હજી તો અત્યારે આપણે સાંભળવાના છે અશોકભાઈ વિદ્વાંસને. હવે અશોકભાઈ માટે હું કહું કે આજનો દિવસ એમને સંપૂર્ણ પ્રતિકૂળ છે, કારણ કે આજે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થાય છે. આઈ નો જયારે હું શિકાગો છોડી અને કેલિફોર્નિયા આવ્યો ત્યારે એક અઠવાડિયા સુધી મારા પોતાના સગાવાલા સાથે બી વાત કરવાનો સમય નહોતો. એનું કારણ એ હતું કે તમારે મૂવ થવું ઇટ્સ અ વેરી મેજર થિંગ. અને હું માનું છું કે અશોકભાઈ જો આવી ગયા હોય તો જરા જો હાથ ઊંચો કરશો તો એમને. ઓ આવી ગયા છે, વાહ વાહ સરસ. અશોકભાઈ મને હતું કે તમે સમયસર હાજર થઈ જશો, વેલકમ. અને ગીતા ગો હેડ વોટએવર. આપણે અશોકભાઈ ને સાંભળીએ, કારણ કે તે જોયું ને કે જે લોકભારતી નું સાથે સેજ પણ જરા પણ રીતે જોડાયા હોય છે એ લોકો કેટલા બધા ટાઈમ માં સચોટ હોય છે, આટલી બધી બીઝી એમની સ્કેડ્યુલ આજે છે, છતાં પણ અશોકભાઈ આપ અમારી સાથે આવી ગયા છો અને આપનું વક્તવ્ય શરૂ કરો. અનમ્યુટ કરવું પડશે ભાઈ, તમે અનમ્યુટ કરો. સોરી, યસ, મારે સ્વાગત છે. નમસ્તે સુભાષભાઈ, ગીતાબેન, તમારા ઓટલા પર મને પલાઠી વાળીને બેસવાની તક આપવા માટે ખૂબ ખૂબ આભાર. વડીલો અને મિત્રો, લોકભારતી અને લોકભારતીએ એક જે નવો સંકલ્પ શરૂ કર્યો છે એક વર્ષથી, ગાંધી ભારતી, એ વિશે વાત કરવાની મને તક મળી છે, એ બદલ આ આખી બેઠકનો આભાર. હું મને સદભાગી માનું છું કે હું 5-7 વર્ષનો હતો ત્યારથી લોકભારતી સાથે મારો સંપર્ક રહ્યો છે. આમલા અને સણોસરા થી બહુ જ નજીક એક સોનગઢ નામનું ગામ છે, ત્યાં હું મોટો થયો અને મારા બાપુજી નાના ભાઈના અનન્ય ભક્ત હતા. એ તો ભાવનગરની દક્ષિણામૂર્તિના આજીવન સભ્ય પણ હતા, એટલે અમે સતત ત્યાં ઘોડાગાડીમાં બેસી અને આમલા અને સણોસરા જતા હતા. એટલે મને આ બંને સંસ્થાઓનો વિકાસ થતો બહુ નજીકથી જોવા મળ્યો. પછી કોલેજ અને નોકરી દરમિયાન હું દૂર થઈ ગયો, પણ છેલ્લા 20-25 વર્ષથી ફરી એ નાતો જોડાયો છે. એ એક મહત્વની વાત એ હોય છે કે મોટાભાગની સંસ્થાઓ છે એ વ્યક્તિ સાથે જોડાયેલી હોય છે, વ્યક્તિના ઉદય સાથે સંસ્થાનો ઉદય થતો હોય છે અને વ્યક્તિનો અસ્ત થાય એની સાથે સંસ્થા મોટે ભાગે અસ્ત થઈ જતી હોય છે. ઘણી સંસ્થાઓ માટે એવું બને છે, લોકભારતીમાં એવું નથી બન્યું. એ ખૂબ જ અચરજ લેવા જેવી અને અભિમાન લેવા જેવી બાબત છે. લોકભારતીને નાનાભાઈ મળ્યા, એમણે એ શરૂ કરી. એ પછી મનુભાઈ તો ખરા જ, પણ મનુભાઈ જેવા જ બીજા બે ધુરંધર સાથીઓ એમને મળ્યા જેનો આજે આપણે નામોલ્લેખ જરૂર કરવો જોઈએ. એક મૂળશંકર મોહનલાલ ભટ્ટ અને બીજા નટવરલાલ પ્રભુદાસ બુચ. અમે એમને બુચ દાદા અને મૂળશંકરભાઈ એ રીતે ઓળખતા. પણ એ બંને વડીલોએ નિષ્ઠા એટલે શું એ પોતાના પ્રત્યક્ષ જીવનથી બતાવ્યું. નાનાભાઈની સંસ્થાઓમાં એક બે જે વિશેષતાઓ જોવા મળી છે મને, એક એ છે કે એની સાથે જોડાનાર પ્રત્યેક વ્યક્તિનો સર્વાંગી વિકાસ થતો હોય છે. બીજી વિશેષતા એ છે કે એ સંસ્થા, એ વિચાર, એ આદર્શ, એની સાથે નિષ્ઠા હોય એવી વ્યક્તિઓ ત્યાં પછી ટકી શકતી હોય છે, નહીં તો ફટકિયા મોતી બહાર પડી જતા હોય છે. આ બંને વસ્તુઓ મને સતત ત્યાં જોવા મળી છે. સર્વાંગી વિકાસની વાત કરું તો હજી આજે પણ જ્યારે સણોસરા જઈએ ત્યારે ભાવનાબેન પાઠક કે ડાયાભાઈ
જેવા એના પાયાના કાર્યકર્તાઓ સાથે મળીએ ત્યારે આપણને ખબર પડે કે આ સંસ્થામાંથી આ વ્યક્તિના સર્વાંગી વિકાસ કઈ રીતે થયો છે. એ પ્રવાસ સતત ચાલ્યા કર્યો છે અને એમાં એ ગંગોત્રી નાનાભાઈએ શરૂ કરેલી છે. આજે હવે મારે એક કોરિલેશન બતાવવું છે. આજે છેલ્લા 25-30 વર્ષથી એ સંસ્થાને એવા યુવાન કાર્યકર મળ્યા છે જેમની બેઠક વિજ્ઞાનમાં છે, આપણા અરુણભાઈ. આજથી મને યાદ નથી ક્યારે અરુણભાઈ કદાચ એનો ટાઈમ કહેશે, પણ આજથી 35-40 વર્ષ પહેલા એમણે પરિચય પુસ્તિકામાં એક પુસ્તિકા લખી હતી, ઓઝોન ગાબડું શું છે. મેં એ પુસ્તિકા વાંચી ત્યારે અરુણભાઈ સાથેનો પરિચય નહોતો, પણ એ પુસ્તિકાએ મને એટલો બધો ઇમ્પ્રેસ કર્યો કે આ માણસની વૈજ્ઞાનિક બેઠક કેટલી પાયાની છે. અરુણભાઈમાં બીજી પણ 2-3 વિશેષતાઓ એ છે કે કુશળ વહીવટ કરતા છે અને એની સાથે સાથે એ ઓરિજિનલ થિંકર કહી શકાય એવી પ્રતિભા ધરાવે છે. ઘણીવાર એવું થતું હોય છે કે જે માણસ વિચારક હોય એ વહીવટમાં ઊણો પડે, અથવા તો બહુ સારો વહીવટ કરતા હોય એ બહુ લાંબુ વિચારી ન શકે. એને તમે હેન્ડ્સ ઓન કંઈક કામ આપો તો એનો સરસ વહીવટ કરી બતાવે, પણ એનું 5 વર્ષ પછીનું, 15 વર્ષ પછીનું એની દિશા શું હશે એ વિશે વિચાર ન આપી શકે. અરુણભાઈ આ ત્રણેય વસ્તુઓ આપે છે. મેં કહ્યું એમ મને આ સંસ્થાઓ સાથે બહુ જ નાનપણથી સંબંધ છે, લાગણી છે, અને એટલે ક્યારેક મને એમ થયા કરતું કે નાનાભાઈ ગયા, મોરશંકરભાઈ અને ભુજભાઈ પણ ગયા, હવે સંસ્થા આગળ કઈ રીતે ચાલશે. એ વખતે અરુણભાઈ સ્ટેપ્ડ ઇન ટુ ધેટ પોઝિશન અને અરુણભાઈએ અરુણભાઈ પાસે તો એવું મોટું નામ પણ નહોતું ત્યારે, પણ છતાં એમની પાછળ કામ ઊભું હતું અને એ કામના આધારે એમણે ધીમે 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 પોતાનો રસ્તો બનાવ્યા કર્યો. અરુણભાઈની પ્રતિભા એવી છે કે આજે એમને લોકભારતીમાં કંઈક નવું કામ કરવું હોય અને એને માટે 20-25-50 લાખ રૂપિયા જોઈતા હોય તો એ 2-4 ફોનથી કે એકાદ મુલાકાતથી એવી મૂડી ઊભી કરી શકે છે. આ આપણા દેશનું એ રીતે એક બહુ સદભાગ્ય છે કે મૂડીધારી લોકો જરૂર જણાય ત્યાં જ્યારે એમને વિશ્વાસ પડે ત્યારે પોતાનો પર્સ ખોલતા હોય છે, પણ એ પર્સ એ લોકો ખોલે ખોલવાને માટે મનથી તૈયાર થાય એ માટેનો એમનામાં વિશ્વાસ કેળવવાનું કામ અરુણભાઈ બહુ જ સરસ રીતે કરી શકે છે. એટલે આટલા બધા વર્ષો સુધી લોકભારતીએ અનેક પ્રકલ્પો કર્યા છે, એમાં આ એક નવો પ્રકલ્પ અરુણભાઈ અને વિશાલભાઈ મળીને રજૂ કરે છે, એ જરૂર સફળ થશે એની મને ખાતરી છે, કારણ એની પાછળનો ઇતિહાસ એનો સાક્ષી છે. અરુણભાઈ સાથેની વાતમાં એક ખાસ શબ્દ મને મળ્યો તો અનુબંધ, એટલે કોરિલેશન. આ જે શિક્ષણ દ્વારા સમાજને ઊભો કરવાનું કામ છે એ કરવાનું નાનાભાઈએ શરૂ કરેલી વાતનું આ અરુણભાઈ ને વિશાલભાઈ જે રીતે અનુબંધ જોડે છે એ એક ખૂબ જ હૈયું ભરાઈ આવે એવી પરિસ્થિતિ છે. વધારે કશું કહેવું નથી, પણ એમણે જે આ અભ્યાસક્રમ રજૂ તૈયાર કર્યો છે એમાં જોડાવા માટે 50 સીટ હોય ત્યારે 400 અરજીઓ આવતી હોય છે ફી સાથે, એ જ્યારે હું સાંભળું છું ત્યારે ખરેખર મને ખૂબ સારું લાગે છે. મારું વક્તવ્ય પૂરું કરું એ પહેલાં મારે એકાદ બે નાની વાતો કહેવી છે, અને એક વાત છે એ આપણા ભારતના હિન્દુ સમાજને લાગુ પડે છે. ઘણા બધા હિન્દુઓ એમ માને છે કે દુનિયાની પરિસ્થિતિની કોઈ પણ તકલીફનો જવાબ ભગવદ્ ગીતામાં છે, એ જરા વધારે પડતો વિશ્વાસ છે એવું મને લાગે છે. ભગવદ્ ગીતા ખૂબ સરસ પુસ્તક છે, પણ ગમે તે વસ્તુનો જવાબ ભગવદ્ ગીતામાં છે એ માનવું એ કદાચ વધારે પડતું છે. અને એવું જ
ભારતીય લોકોમાં અને ભારતમાં એક વિચાર એવો છે કે ગાંધી પાસે તો બધા જ પ્રશ્નોનું નિરાકરણ હતું. હું કદાચ એટલી હદ સુધી ગાંધી ભક્ત નથી, હું ગાંધીથી ખૂબ ઇમ્પ્રેસ થયેલો છું, પણ મને એમ પણ લાગે છે કે જ્યારે ગાંધીનું શિક્ષણ આપીએ આપણે ત્યારે આ આપણી એક બેઠકમાં હોવું જોઈએ કે ગાંધી વોઝ એક્સ્ટ્રીમલી હાઈ ક્વોલિટી પર્સન, પણ નોબડી કેન બી પરફેક્ટ, અને ગાંધીજી પાસે પણ બધા જ પ્રશ્નોનું નિરાકરણ હતું એવું માનવાનું કોઈ કારણ નથી. તો આ બે વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખીએ તો કદાચ આપણા કામમાં પ્રેક્ટિકલ એનો એપ્રોચ વધારે રહેશે. વિશાલભાઈ, તમે લોકભારતીમાં જોડાયા છો એ જાણીને હું ખૂબ ખુશ થયો છું. અરુણભાઈને તમારા જેવા જ ટેકાની જરૂર છે. તમે બંને મળીને આ સંસ્થાને ખૂબ આગળ લઈ જશો એ ખાતરી છે. સૌને વંદન. અશોકભાઈ, વાહ વાહ, તમે લોકભારતીની અંદરની ઘણી બધી બાબતોને આપણને બધાને માહિતગાર કર્યા. એમાં અત્યારે મને ખબર છે કે આપણને પાસે સમય ઓછો છે, પણ એક વસ્તુ બધાને જાણીતી છે એટલે હું જરા એનો ઉલ્લેખ કરવા માંગુ છું. તમે અરુણભાઈને વૈજ્ઞાનિક, વિજ્ઞાનના વિદ્યાર્થી, વિજ્ઞાનના વ્યક્તિ ગણ્યા ત્યારે મારે બધાને કહેવાનું મન થાય કે આપણે જ્યારે ઇન્ડિયામાં હતા, નાના હતા, યંગ હતા, ત્યારે આપણે એક શબ્દ જરૂર સાંભળ્યો છે, PL 480, PL 480, એ આપણે બધાએ સાંભળ્યો છે. અને એને ઘણી બધી વખત આપણા મહાનુભાવોએ કીધું છે કે એ મોટી સ્ટીમર અમેરિકાથી આવશે ને આપણને ખાવા પીવાનું આપશે. એ રીતે રહેવા ટેવાયેલી આપણી પ્રજા એ વર્ષોમાં 60s દાયકામાં કે લેટ 50s, એ રીતે ટેવાયેલી આપણી પ્રજા આજે એ ઘઉં, જે રાતા ઘઉં આપણને PL 480 આવતા, એ ઘઉંનો વિશ્વભરમાં એક્સપોર્ટ કરી શકે છે. અને એને માટે લોકભારતીની એ વિજ્ઞાન વ્યવસ્થા, રિસર્ચ, કે જેને આપણે લોક વન નામના ઘઉંથી જાણીએ છીએ, લોક વન, એ આજે વિશ્વ પ્રખ્યાત થઈ ગયો છે. અને આ બધા વિજ્ઞાનીઓનો ફાળો લોકભારતીએ જે આપ્યો છે એ આખા દેશને સમૃદ્ધ કરવામાં એનો ફાળો અવર્ણનીય છે. એનીવે, હવે આપણે ફર્ધર આપણા નેક્સ્ટ ગેસ્ટ સ્પીકરને બોલાવીએ. હાજી અશોકભાઈ, બોલો બોલો. 15 સેકન્ડ જોઈએ છે. જરૂર. આપણે લોકભારતીની અને મનુભાઈની વાતો કરતી વખતે સદભી સંઘ પુસ્તકનો ઘણીવાર ઉલ્લેખ થયો. મારે એક બીજા પુસ્તકનો ઉલ્લેખ કરવો છે, અને એ છે નાનાભાઈ ભટ્ટની આત્મકથા ઘડતર અને ચણતર. એ પણ એવી જ ખૂબ ફંડામેન્ટલ બેઝિક વસ્તુ છે. એ જો કોઈએ ન વાંચી હોય તો જરૂર વાંચજો. આ સંસ્થાઓ કઈ રીતે ઊભી થતી હોય છે અને એની પાછળના શું પ્રશ્નો હોય છે એનું પ્રત્યક્ષ દર્શન થશે. ઘડતર અને ચણતર. થેન્ક યુ. ઘડતર અને ચણતર જરૂરથી. અને શું એ વસ્તુ ઉપર એક બીજું પણ કહું કે ત્યાં જે લોકભારતીમાં જેમણે પોતે પ્રિન્સિપાલ તરીકે મનસુખભાઈ સલ્લા એમની અનુભવની એરણ પર આ પુસ્તક પણ એટલું જ સરસ છે. ઇનસાઇડ સ્ટોરીઝ અબાઉટ વિદ્યાર્થીઓના સાથેના સંબંધો, એટલે એ પણ સરસ પુસ્તક છે. એટલે જે લોકોને વાંચવાનું રસ હોય લોકભારતી માટે. પણ એની વે સુભાષ, આપણે બહુ સમય બગાડ્યો એના વિક્રમભાઈને બોલાવી. હવે વિક્રમભાઈ તો આપણા મિત્ર છે, અહીંયા નજીકમાં લોસ એન્જલસમાં રહે છે અને ઓટલા ઉપર હમણાં જ તાજેતરમાં આપણે લોક કથા, યસ રાઈટ, ગાંધી કથાને માટે આવો વિક્રમભાઈ, તમારું સ્વાગત છે. અને વિધાઉટ એની ડીલે આપણે બહુ ઓછો સમય છે એટલે મને જે થોડીક વાતો કરવી છે એવું કરું. અત્યારે હું તમારી સાથે રજૂ કરું છું. પહેલા તો મારો સંબંધ, હું જો ગણું મારું ભણતર
સલાહ સર્જન જે સૌથી પહેલી મોન્ટેસરી સ્કૂલમાં થયું તે વખતે દક્ષિણા મૂર્તિથી ટ્રેન થયેલા બધા ટીચર્સ મને મળ્યા અને એ બધા શિક્ષકોએ મારી ગળતુથી ઘણું બધું આપેલું અને તે વખતે હંમેશા નાનાભાઈનું નામ અને મનુભાઈ પંચોળીનું નામ આવતું એટલે એ ક્યુરિયોસિટી ત્યાંથી જ હતી પછી હરભાઈ ત્રિવેદીનું નામ પણ આવતું કે એમનું મૂંઝવતું બાળક એના માટેનો ચાઇલ્ડ સાયકોલોજી ઉપર એ લોકોનું બધાને દર્શન આપવામાં આવેલું એટલે મારા શિક્ષકો કેટલા બધા ઊંડા હતા એ આ બધી ગલતુતીભાઈ એમને મળેલો જે જ્ઞાન હતી એ મને સમજાયું અને એ સંબંધ પછી વચમાં મનુભાઈ પંચોળીના મહાભારતના પાત્રો વાંચેલા એનાથી પણ પ્રભાવિત થયેલો પછી 1983માં મધુસૂદનભાઈનો ફોન આવ્યો કે આપણા પ્રથમ ગુજરાતી લિટરરી એકેડેમીના મહેમાન મનુભાઈ પંચોળી આવે છે તમે એને લોસ એન્જલિસમાં એમને એમની આગતા સાગતા કરવી શકશો અને હું તો ખૂબ જ એકદમ આનંદ પામી ગયો અને મને થયું કે આવું તો ક્યાંથી બને કે મારા ઘરે મનુભાઈનું અહીંયા આગમન હોય મનુભાઈ આવ્યા એમની પહેલી વિઝિટ અને પછી તો ચારેક વખત અમારી સાથે રહ્યા અને ઘણી બધી વાતો કરી ઘણી બધી ચર્ચાઓ કરી અને એ વખતે કહેતા કે ભાઈ જ્યારે હું શિક્ષણ આપું છું ત્યારે શેક્સપિયરનું પણ કરું છું ટાગોરને પણ બોલાવું છું મહાભારત પણ ભણાવું છું અને ટોલ્સ્ટોય પણ લઉં છું કે માણસોએ જીવન જીવવામાં આ બધાની જરૂર છે અને તે વખતે આગળ વાતો થતા હતા મને એમણે આમંત્રણ આપ્યું કે તું લોકભારતીમાં તમે આવો અને આપણે ત્યાં તમને જુઓ કે અમે શું કરી રહ્યા છીએ પછી એ મને સૌભાગ્ય મને પાછળથી મળ્યું અને તે વખતે એમની આખી લિબરલ એટીટ્યુડ કે બધી જ વસ્તુ એ અંદર મૂકી શકતા અને જ્યારે હું પહેલી વખત અરુણભાઈને મળ્યો અને ત્યારે એમણે જેણે કહ્યું કે મને એમ લાગતું હતું કે આ સંસ્થાને મોડર્ન કરવા માટે આપણે વિજ્ઞાન તો અંદર હોવું જ જોઈએ અને એ વસ્તુ સૌ પ્રથમ મને અરુણભાઈ પાસેથી મળી કે એમણે ત્યાંથી આખું આખી વસ્તુ ઊભી કરેલી એમણે વિજ્ઞાનનું પેલું માસિક તૈયાર કરેલું અને એમણે એમ પણ કહેલું કે અમે દર મહિને કે દર બે ત્રણ મહિને એક સાયન્સ ફેર ઊભો કરીએ છીએ કે જેમાં ઘરગથ્થુ વસ્તુઓમાંથી બધા જ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ થાય અને બાળકો પોતાના ઘરે એ બધા એક્સપેરિમેન્ટ કરી શકે અને વિજ્ઞાનનું એ લોકોને ઇન્ફોર્મેશન મળે એ મને બહુ જ બહુ જ ગમેલું કે આટલી બધી ઓપનનેસ ઇન ધીસ ઇન્સ્ટિટ્યુશન ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ અને એ એમણે ચાલુ રાખ્યું અને એ હજી પણ અત્યારે એમણે કર્યું છે કે આવિષ્કાર વિજ્ઞાન કેન્દ્ર એમણે જે રજૂ કર્યું છે આપણને મોકલાવ્યું એમાંથી બધે હું ખૂબ ખૂબ રાજી થયો પછી એક મનુભાઈના પ્રવાસ વખતે અરુણભાઈ સાથે હતા અને અમે ઘણી વખત જ્યારે દાદા આરામ કરતા હોય ત્યારે અરુણભાઈ જોડે ઘણી ઘણી વાતો થતી અને પછી એક વખત મારે એમને પૂછવું પડ્યું કે મનુભાઈ જેવી પ્રભાવિત અને હિમાયતી વ્યક્તિ સામે તમારે કામ કરવાનું કેવું સહેલું પડ્યું છે કે ઘણી વખત બહુ પ્રભાવિત માણસો પાસે કામ કરતા કરતા આપણે ઓપન નથી થઈ શકતા આપણી પાસે એટલી હિંમત નથી રહેતી મેં પણ એવા વ્યક્તિઓ જોડે કામ કર્યું છે કે જ્યારે મારી તો એવી પર્સનાલિટી નથી કે હું આગળ કરી શકું પણ એ બધું પચાવી અને છતાં આગળ વધવું એ અરુણભાઈએ કર્યું છે એમણે આખું કેટલું એક્સપાન્ડ કર્યું છે કેટલું મોડર્નાઇઝ કર્યું છે એમણે જે બધી વસ્તુઓ મોકલી છે ત્યારથી આપણને લાગે છે કે આ સંસ્થાને એ લોકોને અત્યારે 21મી સદીમાં લઈ આવ્યા છે અને બધી જે ઓર્ગેનાઇઝ કર્યું છે પછી મોડર્ન બધી મેથડ્સ અંદર મૂકી છે એ બધું જાણીએ ત્યારે આપણને લાગે કે નહીં ખરેખર આ સમય પ્રમાણે આપણને આ સંસ્થાને એક સરસ લીડર મળ્યા છે
અને આવા લીડર જે અત્યારે આપણી સમક્ષ છે અને આપણે એમની પાસેથી આખું એમનું મંતવ્ય આપણને કરશે એ મને કહેવાની બહુ જ ઈચ્છા છે. અને કેવી મોડર્નિટી કે ગ્લોબલ વોર્મિંગ, સેલ્ફ સસ્ટેઇનમેન્ટ, એન્વાયરમેન્ટલ પ્રિઝર્વેશન એન્ડ અને પેલું કન્ઝર્વેશન અને કોન્શિયસ વિથ કોન્સેન્શિયસ એફર્ટ્સ એ બધી જ વસ્તુ અરુણભાઈ આમાં લઈ આવ્યા છે, આમાં સામેલ કર્યા છે અને લોકભારતીને ખૂબ જ મોડર્ન બનાવવામાં જે કર્યું છે એ માટે મને ખરેખર ગદગદ થાય છે. એક જ મારે આ છેલ્લી વસ્તુ કેવી છે કે હું જ્યારે પહેલી વાર એમની પાસે ત્યાં ગયો ત્યારે બધી જ વસ્તુઓ તમે આવરી લીધેલી પણ હેલ્થ કેર ઉપરનું કોઈ પણ વસ્તુ મેં ત્યાં જોઈ નહીં. અને તે વખતે મેં કહેલું કે કંઈક તમે હેલ્થ કેરનું એજ્યુકેશન પણ આપો, હાઇજીન હાઇજીન કેમ થાય એ પણ આપો, પ્રિવેન્શન ઓફ સર્ટન ડિઝીઝીસ માટેની પણ તમે થોડી થોડી વાતો કરો, થોડાને શીખવો. અને તે વખતે જે ચાઇનામાં આપણે કહીએ છીએ ને કે ફૂડ ડોક્ટર એ જે આખી વસ્તુ જે ઊભી થયેલી એનો અંગીકાર કરો અને એ પણ એક કોર્સ તરીકે શરૂ કરો કે જેથી જે અત્યારે જે ડાક્ટરી વધપણું છે એ બધું એટલું ખર્ચાળ છે કે ખર્ચો ઓછો કરવા માટે સામાન્ય માણસ માટે ઘરથતું આપણા ઉપચારો કરી અને એ બધું જો સચવાય તો એક બહુ જ સરસ વસ્તુ બને. અને આ વસ્તુ જો આગળ વધારવામાં આવે, આ તમારા જે જે ગાંધીજીની જે વાત કર્યો છે ગાંધી ભારતીમાં, એમાં વ્યાયામ, યોગ અને પ્રિવેન્શન પાર્ટ ઓફ હેલ્થ એ તમે જો અંદર ભેગી કરી શકશો તો એક બહુ જ સરસ કામ અને આનું એક્સપાન્શન થશે. અને એ માટે મારી કે આ હિમાયતી છે અને એના માટે આપણે કંઈક વિચારો પાછળથી આગળ વધશું. કેમ કે હું ડાયાબિટીસનો ડૉક્ટર છું, સૌથી વધારે ડાયાબિટીસ ભારતમાં છે અને ડાયાબિટીસ પ્રિવેન્શન ઇઝ સચ એન ઇમ્પોર્ટન્ટ થિંગ દેટ વી ઓલ શુડ પાર્ટિસિપેટ ઇન ઇટ. આટલું મંતવ્ય કરી અને હું સૌને તમારી રજા માગુ છું. પણ આ બધા મહાનુભાવોએ જે કર્યું એમાં તો આ મારી તો બહુ જ થોડાક વસ્તુ હવે અત્યારે મૂકી છે અને મારી પાસે એવી બધી લેંગ ભાષાની પણ એવી પ્રભુત્વ નથી કે જેથી હું આ સરસ રીતે કરી શકું છું. પણ સૌ કોઈને મારા પ્રણામ. પણ આ થોડા વિચારો અંદર મૂક્યા છે. અરુણભાઈ જીજી ક્રમભાઈ, તમે એમ કહેતા હોય કે તમે ભલે થોડુંક પણ બધા જ આપણે જે પણ સાહિત્યકાર હોય કે મહાનુભાવો જ્યારે લોસ એન્જલસ આવ્યા છે ત્યારે એ બધાએ તમારી મહેમાનગતિ માણી છે, એટલે તમે આની અંદર સૌથી તમારો ફાળો બી એટલો જ મહત્વનો છે. બહુ જ સરસ રીતે તમે અમને જણાવ્યું. અહીંયા એમના ભારતમાં અહીંયા લોસ એન્જલસમાં તો મેં આંગળી ચીંધ્યાનું પુણ્ય લીધું છે. એ આંગળી ચીંધવી પણ મહત્વની છે. એટલે આપણે બહુ સરસ અને હવે સમય છે ને થવા માંડ્યો છે, એટલે આપણે હવે આવે હા હવે જે આવે છે ને એ આપણા છેલ્લા વક્તા છે અને ત્યાર પછી આપણે અરુણભાઈને સાંભળશું. પણ વસુધાબેન છે, વસુધાબેન ઇનામદાર, અને એ તો તમને આશ્ચર્ય થશે કે હવે તો આપણા ઓટલા પરના એ કાયમ માટેના હવે આગંતુક થઈ ગયા છે અને એમની પ્રેરણા પણ અમને હવે મળે છે. પણ વસુધાબેન આપણે અત્યાર સુધી જે બધાને સાંભળ્યા ને તો એમાં વિશિષ્ટતા શું છે કે વસુધાબેન પોતે એ છાત્રાલયમાં લોકભારતીમાં પોતે ઉછર્યા છે. હવે ઘણી વખત સુભાષ આપણે એમને અનમ્યુટ કરવાના છે. હવે જ્યારે આપણે જ્યારે તમે એ વાતાવરણમાં ઉછર્યા હોય અને એના જે તમારામાં સંસ્કાર આવ્યા હોય, જે તમારા લોહીમાં ભળી ગયા હોય અને પછી જે તમે એમાંથી જે માટીની જે મહેક માણો ને એવું આપણને વસુધાબેન સાથે વાત કરીએ ને તો આપણને થાય છે. એ પોતે આમ તો સાહિત્યકાર છે, ઘણી બધી વાર્તાઓ લખી છે, આપણે જયશ્રીબેને એમનો પરિચય આપ્યો જ. હવે આપણે એમની પાસેથી લોકભારતી વિશે એમના પોતાનું મંતવ્ય સાંભળશું અને ત્યાર પછી આપણે અરુણભાઈને સાંભળશું. નમસ્તે સૌ અતિથિ વિશેષ મહાનુભાવોને મારા સ્નેહવંદન, લોકભારતી વાળા અરુણભાઈને પણ નમસ્કાર. તમને યાદ કરીએ છીએ અને આપણે લોકભારતી વિશે ઘણી બધી વાતો સાંભળી પણ
હું એમ કહું કે ગ્રામ વિકાસની વહેતી નદી, એના કેટલા સુંદર વર્ણન, નદી કેટલી ઊંડી છે, કેટલી સરસ છે, કેટલી રૂપાળી છે, કિનારા કેવા છે, કાંઠા કેવા છે, પાણી કેવું છે, પણ ભાઈ એ વિકસતી નદીની અંદર અમે તો ધુબાકા માર્યા. વાહ. અને એટલા માટે લોકભારતી એટલે મારે મન માનવ જીવનના મૂલ્યોની સાધનાને સાકાર રૂપ આપતી સંસ્થા, તે મારી માતૃ સંસ્થા લોકભારતી. મારા જીવન ઘડતરમાં લોકભારતીનો મોટો ફાળો છે. મારા પિતા લોકભારતીમાં અધ્યાપક હતા. એમણે સિંચેલા સંસ્કારોનું ભાથું લઈને મેં લગભગ 50-એક વર્ષ પહેલા લોકભારતીમાંથી વિદાય લીધી હતી. ત્યાં ભણતા ભણતા હું લોકભારતી પરિવારની દીકરી બની. મારા લગ્ન પણ ત્યાં જ થયા. માતા પિતાથી વિખૂટા પડવાની સાથોસાથ લોકભારતી છોડવાનું દુઃખ પણ હતું. ત્યાં ગુરુજનોના પરિવાર સાથે સ્નેહ સંબંધની સાકર અકબંધ હતી. લોકભારતીના ક્ષેમકુશળ શ્રી નપ્રભુજ કે મનુભાઈ પંચોળી પત્ર દ્વારા જણાવતા ને આમ ક્યારેક પ્રત્યક્ષ ને ક્યારેક પરોક્ષ રીતે લોકભારતીના સંપર્કમાં હું રહેતી. ભુજભાઈ પત્ર દ્વારા ટાઉન હોલમાં કે અન્યત્ર થતા ફેરફારો ઉપરાંત પાણીના ખેંચને કારણે કેટલા વૃક્ષોએ વિદાય લીધી તે પણ જણાવતા. લોકભારતીમાં મારી દ્રષ્ટિએ સૌથી મહત્વની કડી તે શિક્ષક અને વિદ્યાર્થી, અને હું આજે એ વિશે જ વાત કરવાની છું. શિક્ષક અને વિદ્યાર્થીનો સ્નેહભર્યો નાતો. ભણવા માટેના વર્ગખંડો અલગ નહોતા. લોકભારતીનો આખો પરિસર એ જ જાણે ક્લાસરૂમ. વૃક્ષની નીચે બેસી રામચરિત માનસ ભણાવતા માલિની બહેન કે અભિજ્ઞાન શાકુંતલ ભણાવતા મનુભાઈ પંચોળી કે લોકભારતીની આગવી વિશેષતા તે ગ્રામ વિકાસની અનેક પ્રકારની પ્રવૃત્તિ ઉપરાંત કવિતા, સાહિત્ય અને કલા પ્રત્યેની રુચિ સાથોસાથ અન્ય વિષયો જેવા ઇતિહાસ, જગતના ધર્મોનો તુલનાત્મક અભ્યાસ, આપણા દેશની ધાર્મિક સાંપ્રદાયિકતા પ્રત્યેની સહિષ્ણુતા કેળવવાની સમજણ અપાતી, પર્યાવરણ દ્વારા પ્રકૃતિ સાથેના માનવ જીવન પ્રત્યેનો સંતુલન ભર્યો અભ્યાસ પણ સહજતાથી ત્યાં થતો. આ બધા જીવન ઉપયોગી વિષયો આત્મીયતાથી ભણાવવામાં આવતા. બધા જ વિષયો ગુજરાતીમાં શીખવવામાં આવતા, પણ એથી કરીને અંગ્રેજી ભાષાનું સ્થાન નહોતું એમ નહીં. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા અંગ્રેજી પુસ્તકો રસપૂર્વક ભણાવાતા. વિષયની ગંભીરતા હોય ને મારા જેવીને ચાલુ ક્લાસે ઝૂકવું આવી જાય તો ભુજભાઈ ક્લાસ પત્યા પછી નજીક આવીને પૂછતા, કેમ વસુધા, ઝોકું કેવું રહ્યું? લોકભારતીમાં પરીક્ષાની કોઈ દહેશત નહીં. સહશિક્ષણ દ્વારા મુક્ત વાતાવરણને કારણે વ્યક્તિના વિકાસમાં સહજતા અને સરળતા રહેતી. કોઈ પણ જાતના ભેદભાવ વિના ખેતીના કામથી માંડીને રસોડા સુધી વિદ્યાર્થી ભાઈ બહેનોને કામ કરવું પડતું. દરેક વિદ્યાર્થીની શિક્ષણ ફી શારીરિક શ્રમ દ્વારા જ મળેલા વળતરમાંથી અપાતી. વિદ્યાર્થીનો રહેવા, જમવા કે ભણવાનો બોજો માતા પિતાના શિરે નહોતો. વિદ્યાર્થીને શિક્ષણની સાથોસાથ શ્રમનું મહત્વ પણ સમજાતું. સાહિત્ય સર્જન એ મનુભાઈનો શોખ. કેળવણી અને સમાજના કાર્યો કરતા કરતા એમનું લેખન કાર્ય અવિરત ચાલુ રહેતું. વાંચતા પણ ખૂબ. સાહિત્યને પણ તેઓ સમાજ પરિવર્તનનું સાધન માનતા. દર્શક પોતાની જાતને સૌ પહેલા શિક્ષક તરીકે જોતા. જાહેર જીવનમાં વ્યસ્ત હોય તો પણ એમનામાંનો શિક્ષક સતત જાગૃત. લોકભારતીમાં કોઈ એક વૃક્ષ નીચેના ઓટલા પર બેસી અમને શાકુંતલ ભણાવતા ને પછી એ સ્થળ લોકભારતી મટીને જાણે કણવ મુનિનો આશ્રમ બની જતો. શકુંતલાની વિદાય સમયે અમારો આખો વર્ગ જાણે આશ્રમવાસી બનીને શકુંતલાની વિદાય આપતો. તેઓ અમને રાજનીતિ પણ ભણાવતા. જ્યારે નાના નાના પ્રસંગો દ્વારા વિષયને રસપ્રદ બનાવતા. પૂજ્ય મનુભાઈ, પૂજ્ય મોરશંકરભાઈ અને પૂજ્ય ભુજભાઈ જેવા ઉત્તમ શિક્ષકો એ સંસ્થાની મોટામાં મોટી મૂડી હતી. શિક્ષકોને વિદ્યાર્થીઓ પ્રત્યે અનહદ પ્રેમ.
ભુજભાઈ સાથેનો પત્ર વ્યવહાર વર્ષો સુધી ચાલ્યો. તેઓ 91 વર્ષના થયા ત્યારે મને પત્રમાં લખ્યું હતું, ઉપરથી પહેલું આણું આવ્યું, પહેલે આણે થોડું જવાય. ક્યારેક પ્રવાસમાં નીકળ્યા હોય તો મને રેલવે સ્ટેશન પર મળવા બોલાવે, અનુકૂળતા હોય તો ઘરે મળવા આવે. પૂજ્ય મનુભાઈ તો એકવાર અચાનક આંગણે આવીને ઊભા, જાણે આખી લોકભારતી મારા આંગણામાં. ધન્ય એ ઘડી, ત્યારથી તે 2001 સુધી એ પરંપરા દેશ પરદેશમાં ચાલુ રહી. મૂળશંકરભાઈ ભટ્ટ લોકભારતીમાંથી નિવૃત્ત થઈ ભાવનગર ગયા. હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમએના ક્લાસ માટે જાઉં, સાહજિક જ છે પૂજ્ય મૂળશંકરભાઈને મળવા જાઉં. જતા પહેલા જણાવું, પહોંચું ત્યારે મારી રાહ જોતા તેઓ ઓટલા પર હોય. તેથી કહેવાનું મન થાય, લોકભારતીમાં શિક્ષકો તરફથી મળતો પ્રેમ જાણે વાત્સલ્યની પરબ હતી. આમ મનુભાઈ સહિત નપ્રભુજ, મૂળશંકર ભટ્ટ, યોગેશભાઈ, જ્યોતિભાઈ, માલિની બહેન જેવા ઘણા અધ્યાપકોનો સ્નેહ સરવાણીમાં વિદ્યાર્થીઓ માત્ર શિક્ષણ પ્રત્યેનું જ નહીં, જીવન વિશેનું અનુપમ ભાથું મેળવતા. અને તેથી જ કદાચ ઘણા વિદ્યાર્થીઓએ આગળ જતા લોકભારતીના શિક્ષણ દ્વારા સાહિત્ય અને કેળવણીના ક્ષેત્રે આગવું સ્થાન મેળવ્યું છે, જેમાં ભાઈ શ્રી મનસુખભાઈ સલ્લા, રમેશભાઈ સંઘવી જેવાઓનું નોંધપાત્ર પ્રદાન છે. લોકભારતી નઈ તાલીમના કાતણ અને વણાટના સમીકરણને બદલીને ખેતી, ગોપાલન, વૃક્ષ ઉછેર, સંશોધન, જળ સંચય તેમજ ગ્રામ્ય શિક્ષણ અને ગ્રામ્ય સમાજ સુધી વિસ્તરતી રહી. અને હજી પણ લોકભારતીના વડા શ્રી ભાઈ અરુણભાઈ દવેના નિગરાની હેઠળ સરસ રીતે વિકાસ પામતી રહી છે. મને આપ સૌને સમક્ષ લોકભારતી વિશે અને લોકભારતીમાં ભણતા ભણતા શિક્ષકો સાથેના સંબંધો વિશે વાત કરવાની તક આપી તેબલ ગીતાબેન અને સુભાષભાઈનો હું આભાર માનું છું. સાથે સાથ ગુજરાતી સાહિત્ય અકાદમી નોર્થ અમેરિકા અને એમના સહયોગીઓના અને આ બધા જ મહાનુભાવનો આભાર માની હું વિરમું છું. અને હવે એક જ વાત કહેવાની કે હવે કોરોનાનો સમયગાળો આપણને ખબર નથી, પણ જ્યારે પણ સમય અને સંજોગની અનુકૂળતા હોય તો શ્રી અરુણભાઈ દવે સપરિવાર અમેરિકા આવે તેમ હું ઈચ્છું છું. નમસ્તે. લોકભારતીની વિરાસત ને યાદ કરાવી દીધી અને આનંદ કરાયો. થેન્ક યુ. એ ખરેખર એ લોકભારતીની વિરાસત છે અને એના વિરાસત ને આગળ ધપાવનાર અરુણભાઈ આપણી સાથે. અરુણભાઈ તમે લોકભારતી વિશે તમે તમારા મન તો બધા આખું ઓડિયન્સ તત્પર છે તમને સાંભળવા માટે કે આટલું બધી વાતો થયેલા વ્યક્તિ છે કોણ બોલો. અને અને ત્યાં પાછું મોડું એ થયું છે, હવે એવી કોઈ નીકળી નથી હજી કે ટેકનિક કે મને એમ થાય કે નહીં તો હું હમણાં જ એને ચા બનાવી લાવું. જયારે ભણતા ને ત્યારે 2-3 કલાક ની ઊંઘ મળતી ત્યારે એ અરુણભાઈ એ સજેસ્ટ કર્યું હતું કે એ સુભલા કે હજી કેમ જાગે છે કે જલ્દી જલ્દી 2 કલાકમાં 6 કલાક નું ઊંઘી લે કે પછી આપણે વાંચવા બેસીએ. અરુણ યાદ છે ને? હું બહુ સદભાગી છું કે વડીલો એ અહિયાં ભારતી વિશે મારા માટે જે કઈ કહ્યું એ માટે સૌને વંદન. આજથી બરાબર 56 વર્ષ પહેલા સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાય એ જામનગર ખાતે ભાઈ સુભાષના ખાટલે હું બેસીને વાંચતો, આજે 56 વર્ષ પછી એના અમેરિકાના ઓટલે બેસવા આવ્યો છું. બહુ આનંદ છે.
અમે કોલેજ કાળમાં સાથે રહ્યા અને એ જે સંબંધ બંધાયો એ ફેવિકોલ જોડ કરતા પણ એટલો પાકો રહ્યો છે કે આજે આટલા વર્ષે પણ એટલો જ એ મજબૂત છે. અહીંયા વડીલોએ જે કંઈ કહ્યું એ ખરેખર લોકભારતી માટે હું ક્યારેક કહેતો હું છું કે આ એક બહુ મોટો સુખદ અકસ્માત છે કે જ્યાં એક સ્થળ ઉપર અનેક ક્ષેત્રોના દાદાઓ ભેગા થયા, એક જ સ્થળ ઉપર આટલા બધા તજજ્ઞ દાદાઓનું ભેગા થવું એ એક બહુ મોટી વિરલ ઘટના છે. અહીંયા લોકભારતી વિશે જે કહેવાયું એ સંદર્ભે મારે 2 મિનિટ ભૂતકાળમાં પણ જવું છે કે હકીકતે 1910માં એ નાનાભાઈની જ્યારે 28 વર્ષની ઉંમર હતી ત્યારે એમને સૌથી પહેલા સૂચેલું કે આપણે બહુ સારા એન્જિનિયર તૈયાર કર્યા, ડોક્ટર તૈયાર કર્યા, વકીલ તૈયાર કર્યા, પણ સારો માણસ બનવાનું ચૂકાઈ ગયું છે અને સારો માણસ બનાવવાના સ્વપ્નથી એમણે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની સ્થાપના 1910માં ભાવનગર ખાતે કરી. એના 28 વર્ષ જેવો સમય વીત્યા પછી એક બીજું બહુ મોટું સત્ય એ નાનાભાઈને લાદે છે અને એને સમજાય છે કે ભારત વર્ષ એ ગામડાઓનું બનેલું છે. એટલે જો આપણે ભારત વર્ષને બચાવવું હોય, ભારત વર્ષને તંદુરસ્ત બનાવવું હોય, અખંડ ભારત બનાવવું હશે તો ગામડાઓને આપણે ભણાવ્યા વગર નહીં ચાલે. એમની પાસે જે કોઠાસૂઝ છે એ કોઠાસૂઝ એવી રીતે જ્ઞાનમાં પરિણમે એના પ્રયત્નો આપણે કરવા જોઈશે. એટલે એમણે એક બહુ ઉત્તમ દ્રષ્ટાંત આપ્યું હતું કે આપણી બહેનો જે સાડી પહેરે એ સાડીને વચલો ભાગ હોય એને આપણે પોત કહીએ અને ફરતી કિનારી એને બોર્ડર કહીએ. નાનાભાઈએ સમજાવ્યું કે આપણી તમામ સરકારોએ અને હોદ્દેદારોએ એવું કર્યું છે કે એમણે આ બોર્ડરને બહુ શણગારી, બોર્ડર એટલી બધી શણગારી કે વચ્ચે પોત ફાટી ગયું તો પણ એની એમણે કોઈ ચિંતા કરી નહીં. હકીકત એવી છે કે જો બોર્ડર ફાટી ગઈ હોય તો બહેનો સાડી પહેરતી વખતે ક્યાંક એવી રીતે એને ખોંસી દે કે બોર્ડર દેખાય નહીં, પણ જો પોત ફાટી ગયું હોય તો આપણે સાડી પહેરીને બહાર નીકળી શકીએ નહીં. નાનાભાઈ સમજાવતા કે આ પોત એ ભારત વર્ષના ગામડાઓ છે અને બોર્ડર એ શહેરો છે, તો આપણે બધી જ સુવિધાઓ એ શહેરો સુધી લઈ ગયા પણ આપણા પોત સમાન ગામડાઓનું કાંઈ જોયું નથી. એટલે હવે આપણે આ ગામડાઓ માટે કંઈક કરવું જોઈએ અને 1938માં જ્યારે પોતાની ઉંમર 56 વર્ષની હતી ત્યારે એ આંબલા આવ્યા ભાવનગરથી 36 કિલોમીટર દૂરનું નાનકડું એવું ગામ આંબલા. એમણે જોયું કે આ સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝમાં અને બધે ખાસ કરીને ડેનમાર્કમાં અને એમાં જે અત્યારે આપણે જેને હેપીનેસ ઇન્ડેક્સ કહીએ છીએ એ જમાનામાં પણ ઊંચો હતો અને ત્યાં ખાસ પ્રકારની ફોક સ્કૂલ બધી ચાલતી હતી અને એના દ્વારા એનાથી પ્રેરણા લઈ પછી નાનાભાઈ અને મનુભાઈ એ ડેનમાર્ક ગયેલા પણ ખરા અને સમજ્યા હતા અને એ બેઝ ઉપર એમણે અહીંયા જે શાળાઓ શરૂ કરી એનું નામ એ ફોક સ્કૂલ ઉપરથી લોકશાળા એવું હતું અને આપણા દેશની સર્વપ્રથમ આવી લોકશાળા એ ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા ખાતે થઈ. આજે ગાંધીજીએ નૈતાલીમની વાત મૂકી પણ એના જે કોર એલિમેન્ટ્સ કહીએ હાર્દરૂપ બધા જ તત્વો એ નાનાભાઈએ એમની મૌલિક રીતે
ગાંધીજી કરતા પણ પહેલા અહીંયા અમલમાં મૂક્યા હતા એ ઇતિહાસ કહે છે. આંબલા આવ્યા કે તરત જ એમને મનુભાઈ, મૂળશંકરભાઈ, બુચભાઈ જેવા સાથીદારો મળ્યા અને આંબલાનો પ્રયોગ એ દિવસે દિવસે ખૂબ જ સફળ રહ્યો. આંબલાના પ્રયોગ દરમિયાન એ વિદ્યાર્થીઓને એવું લાગ્યું કે અમારે હજુ આગળ ઉચ્ચ અભ્યાસમાં જવું છે તો અમારે શું કરવું, અમને હવે કોઈ બીજી કોલેજ ફાવે નહીં, અમે અહીંયા પ્રાથમિક શાળાથી માધ્યમિક શાળા સુધી ભણીએ પણ પછી અમારે જો હાયર એજ્યુકેશન લેવું હોય તો અમને બીજી કોલેજમાં નહીં ફાવે, એ એક માગણી ઊભી થઈ. એ પહેલા તો આંબલામાં દસમું ધોરણ પાસ કરી અને વિદ્યાર્થી જતા રહેતા હતા, પણ આ હાયર એજ્યુકેશનની માંગ આવી ત્યારે નાનાભાઈને, મનુભાઈને, બુચભાઈને, મૂળશંકરભાઈને, અન્ય સાથીદારોને બધાને એવું લાગ્યું કે આપણે હવે ઉચ્ચ શિક્ષણની સંસ્થા કરવી જોઈએ. તમને બધાને જાણીને આનંદ થશે કે એ 53-54 ના સમયમાં એ નાના દાદાએ અને મનુદાદાએ રતિભાઈ અંધારિયા અને જયંતભાઈ શાહ એવા બે વિદ્વાન અધ્યાપકો પસંદ કર્યા અને 2 વર્ષ માટે એમને અમેરિકા ભણવા મોકલ્યા કે આપણે જો ઉચ્ચ શિક્ષણની સંસ્થા શરૂ કરવી હોય તો ભલે આપણે ગામડામાં કરીએ પણ વિશ્વના જે શૈક્ષણિક પ્રવાહો છે, દુનિયા અત્યારે કયા શિક્ષણ તરફ જઈ રહી છે એનાથી આપણે અજાણ રહેવું પોસાય નહીં. એટલે એ સમયે એમની કેટલી દીર્ઘ દ્રષ્ટિ હતી કે એમણે 2 ચુનંદા અધ્યાપકોને ખાસ અમેરિકા મોકલેલા અને પછી નાનાભાઈની લગભગ માળા ફેરવવાની ઉંમરે 71 વર્ષની એમની ઉંમર અને લોકભારતીની સ્થાપના 1953માં અહીંયા કરી. લોકભારતીની સ્થાપના જે થઈ એ આખો વિસ્તાર આવળિયાટ નામે આજે પણ ભાવનગરના ઓફિસના ચોપડે બોલે છે. આપણે ફોટોગ્રાફ પણ જોઈએ છીએ અને એમાં દેખાય છે. આજે અક્ષયભાઈ પણ મારા ખ્યાલથી હતા અને હાજર છે, તો અક્ષયભાઈના બાપ જયાબેન અને એમના પપ્પા વજુભાઈ, એ વજુભાઈ અને જયાબેનનો રોલ પણ આમાં ખૂબ જ એ પ્રભાવક પણ હતો અને પહેલેથી સાથીદાર તરીકે રહ્યો. તો જ્યારે આ લોકભારતીની જમીન જોવા આવવાનું હતું ત્યારે નાનાભાઈ અને મનુભાઈની જોડે એ વજુભાઈ અને જયાબેન પણ રહેલા અને એ બધાએ રાજકોટની સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિની કારોબારીની બેઠકમાં એવો નિર્ણય લીધેલો કે આ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ આ લોકભારતીના કામને સપોર્ટ કરે છે. એટલે ઢેબરભાઈ, વજુભાઈ, જયાબેન આ બધાએ એ લોકભારતીની સ્થાપનામાં વૈચારિક રીતે, નૈતિક રીતે અદભુત એ ફાળો આપીને નાનાભાઈ મનુભાઈને પૂરો સહકાર આપ્યો અને એ રીતે 1953માં આ લોકભારતીની સ્થાપના થઈ. તમને નવાઈ લાગશે પણ બહુ શરૂઆતના જે લોકભારતીના સ્નાતકો બહાર પડ્યા ને એ લોકો કોઈ પાસે મેટ્રિકનું સર્ટિફિકેટ નથી પાછું. મજાની વાત એ હતી કે આંબલામાં જે દસમું ધોરણ પાસ કરે ને એ વગર ઇન્ટરવ્યુ કે કોઈ પણ પ્રક્રિયા વગર એ 10મા ધોરણની પરીક્ષા આપી અને પછી વેકેશનમાં ઘરે જાય ત્યારે એનો બિસ્તરો અને વાસણ એ લોકભારતી મુકતા જાય જેને આગળ ભણવું હોય કે. એટલે લોકભારતીમાં જે ભણવા આવતા ને એ આંબલામાં 10મું ધોરણ પાસ કરીને આવતા રહેતા, એટલે એ લોકો મેટ્રિક થયા જ નથી. અને આપણે લોકભારતીની અંદર પણ એવું એ સમયે કે આજે નવી શિક્ષણ નીતિ આવી એમાં જે ફ્લેક્સિબિલિટી છે ને એ આપણા દાદાઓએ 1953માં લોકભારતીમાં શરૂ કરેલી કે કોઈ વિદ્યાર્થી આવે અને એ જો 1 કે 2 વર્ષ ભણીને જતા રહેવું હોય તો જતા રહેવાનું, પછી પાછી અનુકૂળતા થાય ત્યારે પાછા આવવાનું. એની પાસે પૈસા તો હતા નહીં, એટલે જે વિદ્યાર્થી ભણવા આવે ને એ
બે ગુણ બાજરો લેતો આવે, કોઈ ગોળ લેતા આવે, જે એના ખેતરમાં પાક્યું હોય ને એ આપવાનું, એ એની ટ્યુશન ફી. તો આવી રીતે વિદ્યાર્થીઓ અહીં ભણવા આવતા અને 53 થી છેક લગભગ 68 સુધી આવું ચાલ્યું. અને આ બધા દાદાઓ હાથેથી લખી દેતા કે ફલાણા ભાઈ અમારે ત્યાં લોકભારતીમાં 2-2.5 વર્ષ રહ્યા છે, એને ખૂબ સારું કામ કર્યું છે, હવે પાછા એમને ગામડે જાય અને ગામની સેવા કરે, એમની ખેતી સમૃદ્ધ કરે અને ચોરે બેસીને એ રાત્રિ શાળા ચલાવે એવી અમે એને શુભેચ્છા આપીએ છીએ, ભગવાન એનું ભલું કરે. આમ એનથી હાથેથી લખેલા સર્ટિફિકેટ્સ લઈ અને વિદ્યાર્થીઓ જતા રહેતા. આ કોઈ કલ્પના કરે ને તો પણ એને રોમાંચક લાગે એવી છે કે જે ભણવા આવતા હતા એ સર્ટિફિકેટ લેવા નહોતા આવતા, એ જ્ઞાન લેવા અને અનુભવ લેવા આવતા હતા. પણ પછી અહીંયા લોકભારતીમાં જે ભણતા હતા એ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ હજુ પણ લેવું હતું અને બહાર જરાક ઈચ્છા નોકરીઓ માટેની પણ થઈ. આ સમયે ફરી એક બહુ સરસ ઘટના બની કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના થઈ અને એ યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે ડોલરરાય માકડ આવ્યા અને એમણે લોકભારતીને ખૂબ જ ગૌરવ સાથે માનપૂર્વક આમંત્રિત કરીને કહ્યું કે તમે અમારી ફેકલ્ટી બનો. અને આપ સૌ વડીલોને ખાસ કહેવાનું, જે પહેલી વખત લોકભારતી વિશે સાંભળે છે એને પણ મારે કહેવાનું કે આખા દેશની સર્વપ્રથમ આ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ બની, સર્વપ્રથમ યુનિવર્સિટી જગતમાં એક રૂરલ ફેકલ્ટી તરીકે એ નવી જ ફેકલ્ટીનો જન્મ થયો. જેમ કોમર્સ ફેકલ્ટી, આર્ટ્સ ફેકલ્ટી, મેડિકલ ફેકલ્ટી, આયુર્વેદ ફેકલ્ટી, એવી રીતે એક આ નવી ફેકલ્ટીનો જન્મ એ લોકભારતી થકી થયો અને ડોલરરાય માકડના અતિ આગ્રહને કારણે લોકભારતી એ યુનિવર્સિટી જગત સાથે જોડાયું અને આમ લોકભારતી વિધિવત યુનિવર્સિટીના સર્ટિફિકેટ સાથે ગ્રેજ્યુએટ્સ તૈયાર કરવા લાગ્યું. એટલે સ્વાભાવિક રીતે ધીમે ધીમે યુનિવર્સિટીના નિયમો લાગુ પડતા ગયા, અભ્યાસક્રમ ફિક્સ થતો ગયો, બોર્ડ ઓફ સ્ટડીઝમાંથી બધું પસાર કરવું પડ્યું. પણ લોકભારતીની ઇમેજ અને દાદાઓની ઇમેજને કારણે લોકભારતીને કોઈ ત્યારે તકલીફ પડી નહીં. બીજું એક એવું બનેલું કે આજે જ્યારે એ બધા નામો સાથે આપણે મોરારજીભાઈ, દેવરભાઈ, ગજુભાઈ, જયાબેન આ બધાને યાદ કરીએ, નાનાભાઈ ને મનુભાઈ તો ખરા જ, તો એક સમય એવો હતો છેલ્લે બાહુભાઈ જશભાઈ પટેલ સુધી, માવલંકરજી સુધી, કે લોકભારતીનું ટ્રસ્ટી મંડળ છે ને એ ગુજરાતના મંત્રીમંડળ ને બધા સરખું જ હતું. એટલે ગુજરાત રાજ્યનું મંત્રીમંડળ હોય એ લગભગ લોકભારતીનું ટ્રસ્ટી મંડળ હોય. એટલે આ તો એવું કે મોસાળે જમણવાર અને મા પીરસના આવો ઘાટ હતો લોકભારતી માટે. એટલે જે કઈ અહીંયા પ્રયોગશીલતા હતી, સર્જનશીલતા હતી, જે કઈ રચનાત્મક પ્રવૃત્તિઓ થતી હતી એ બધું અહીંયા ખૂબ જ સુપેરે અને સરળતાથી થતું. એટલે લોકભારતી બહુ ઝડપથી 16 કળાએ ખીલી અને અનેક પ્રકારના અહીંયા ગ્રામોદ્યોગ સાથે જોડાયેલા, કૃષિ સાથે જોડાયેલા અહીંયા અભ્યાસક્રમો થયા. આજે પણ હું કહી શકું કે ઘણા બધા દેશોની યુનિવર્સિટીઓના અભ્યાસક્રમોના અભ્યાસ મેં કર્યા છે, ગયો છું, જોયું છે. એ પછી હું કહું કે લોકભારતી જેવો અભ્યાસક્રમ વિશ્વની કોઈ યુનિવર્સિટીમાં નથી. અહીંયાના અભ્યાસક્રમની વિશેષતા એ છે કે જ્યારે એ પહેલા વર્ષમાં હોય ત્યારે એને 50% કૃષિનું અને 50% હ્યુમેનિટીઝ સબ્જેક્ટનું ભણવાનું હોય છે. પછી બીજા વર્ષમાં એ 60-40 થાય અને ત્રીજા વર્ષમાં 70-30% થાય. એટલે કે જે આર્ટ્સના વિષયો લઈને ભણે છે, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી કે સમાજ વિજ્ઞાન કે આવા બધા, એના 70% એને ભણવાનું, પણ 30% એને કૃષિનું ભણવાનું. એવી રીતે એગ્રીકલ્ચરના સબ્જેક્ટ લઈને જે ભણતા હોય એનું 70% ભણતા હોય અને 30% છે એ ભાષાઓનું ભણતા હોય.
હજુ સરળ કરવા કહું તો અહીંયાનો ડેરી સાયન્સ નો છોકરો હોય કે એગ્રોનોમી વિષય લઈને સ્નાતક થતો હોય, એ શેક્સપિયર ના નાટકો ભણતો હોય અને ઉમાશંકર અને ટાગોર ની કવિતા ભણતો, આવું ક્યાંય નથી. બીજી તરફ જે અંગ્રેજી લિટરેચર સાથે બીએ થતો હોય એ પાછો લોકવન ઘઉંના દાણા ગણવા પણ જતો હોય અને વહેલી સવારે ગાયનું વાછરું વાળવા પણ જતો, તો આ જીવન છે એ એક અખંડ છે અને આપણને જીવનના દરેક તબક્કે દરેક તાલીમમાંથી કંઈ ને કંઈ શીખવાનું છે. એટલે ખરા અર્થમાં આ નઈ તાલીમની જીવનલક્ષી કેળવણીએ અહીંયાના સ્નાતકોને તૈયાર કર્યા. અહીં ના છૂટકે જ ક્લાસરૂમમાં બધા ભણાવતા, દરેક પોતપોતાના ફિલ્ડમાં જ ભણાવે, ડેરી વાળા ગૌશાળામાં ભણાવે, હોર્ટિકલ્ચર વાળા નર્સરીમાં ભણાવે, એગ્રોનોમી વાળા વળી ઢેફા વચ્ચે બેસાડીને ભણાવે, બહાર ભણવાનું પ્રકૃતિ નીચે. એનું પરિણામ એ આવ્યું અહીંયાના સ્નાતકોની માંગ ખૂબ વધી, બધા જ અહીંયા કેમ્પસ ઇન્ટરવ્યુ કરી જાય અને લોકભારતીના વિદ્યાર્થીઓને આજે પણ 100-100% એ લોકોને જોબ મળી જાય છે. કારણ કે આ વિદ્યાર્થીઓની પ્રમાણિકતા, નિષ્ઠા અને કોઈ પણ કામની ના નહીં, કોઈ પણ કામ એમના માટે હલકું નહીં, બધા જ કામમાં એ પારંગત, એને સફાઈમાં પણ સંકોચ નહીં, જરૂર પડે તો પોતાની રસોઈ જાતે કરી લે, અહીંયા રોટલી વણવી, ભાખરી વણવી, શાક સુધારવું, કામ કરવું, બધું એક સહજ રીતે એની દિનચર્યાના ભાગ રૂપે એવી રીતે વણાયું કે ના પૂછો વાત. અહીંયા જે છાત્રાલય જીવન છે એનું ક્લાસરૂમ ટીચિંગ જેટલું જ મહત્વનું છે. એટલે એક આપણે પ્રતીકાત્મક કહેવું હોય તો બીજા અમુક વ્યાખ્યાનમાં હું એમાં આઈન્સ્ટાઈન અને ગાંધીજીના પહેલાથી દાખલો આપું છું કે આપણા જીવનમાં આપણને શક્તિ અને દ્રષ્ટિ બંનેની જરૂર છે. આ પગ છે એ આપણી શક્તિ છે, આંખ આપણી દ્રષ્ટિ છે. મારે અહીંયા ખુરશી પર બેસવું છે તો અહીંયા ખુરશી પડી છે એ મારી આંખ બતાવશે, પણ ત્યાં સુધી મને લઈ જશે મારા પગ. એટલે કે આપણે શક્તિ અને દ્રષ્ટિ બંનેનો વિવેકપૂર્ણ સમન્વય એ જ આપણું જીવન છે અને લોકભારતીનો એ જ ધ્યાન મંત્ર છે. વિદ્યા અને અવિદ્યાનો આપણે વિવેકપૂર્ણ સમન્વય કરવાનો છે, જેથી કરીને આપણે આપણું જીવન એ સ્વાવલંબી રીતે સંસ્કૃતિ અને પ્રકૃતિ એ બંનેનું જતન કરીને સરસ રીતે જીવન જીવી શકીએ. આજે ક્યાંક સંસ્કૃતિનો નાશ થયો છે, ક્યાંક પ્રકૃતિનો નાશ થયો છે, એટલે આજે સમગ્ર વિશ્વમાં એક બાજુ આતંકવાદ છે, બીજી બાજુ ગ્લોબલ વોર્મિંગ. આ આતંકવાદ અને ગ્લોબલ વોર્મિંગ એની સેન્ડવિચ થઈને આપણે અત્યારે જીવી રહ્યા છીએ. આ આતંકવાદનો જવાબ અને ગ્લોબલ વોર્મિંગનો જવાબ એ એક જ છે, પાછો એની દવા એક જ છે અને એ છે શિક્ષણ. કેવું શિક્ષણ? લોકભારતીમાં અપાતું નઈ તાલીમનું જીવનલક્ષી શિક્ષણ, કે જેમાં અંતે એ ડોક્ટર થાય, એન્જિનિયર થાય, ગમે એટલું કમાય, પણ આ કોરોનાએ તો બહુ સાબિત કરી દીધું. આ કોરોના પછી અમે બહુ કાર્યક્રમો કર્યા, એમાં કહ્યું કે આ પદ, પૈસા, પ્રતિષ્ઠા એ બધું નકામું છે, એ કોઈ કોરોનાને હરાવી ન શકે. તમારી પાસે પૈસો ગમે એટલો હોય, પદ હોય, પ્રતિષ્ઠા હોય, પણ કોરોનાને તમે ન હરાવી શક્યા. એટલે ગાંધીજીની વાત રસ્કિન પાસેથી એમણે જે શીખી છે કે આપણે બરાબર સમજવાનું છે કે ધન એ સંપત્તિ નથી, જીવન એ સંપત્તિ છે. જીવનમાં આપણે પોતે જેટલા નિરોગી રહેશું, બંને રીતે અંદરના આત્મજ્ઞાનને અધ્યાત્મની દ્રષ્ટિએ પણ આપણી પ્રતિકાર શક્તિ વધવી જોઈએ અને શારીરિક રીતે પણ આપણી તંદુરસ્તી એ પ્રતિકાર શક્તિ વધવી જોઈએ. તો આપણે અંદરથી ને બહારથી એ સક્ષમ કેવી રીતે બનીએ એનું જે અહીંયા શિક્ષણ અપાયું એમાં મારે પણ ખાસ ઉલ્લેખ કરવો છે જે અશોકભાઈએ ધ્યાન દોર્યું છે કે નાના દાદા અને મનુદાદા તો ખરા જ, પણ મૂળશંકરભાઈ અને બુચદાદા એ બંનેએ પણ અહીં સમગ્ર લોકભારતીના ભાવાવરણમાં વિદ્યાર્થીઓની એક માં થઈને, વિદ્યાર્થીઓને એક મિત્રતા કેળવીને
એમણે અહીંયાના દીકરા દીકરીઓને જે રીતે સાચવ્યા છે એ બે નમૂના. આમ એટલે જ હું કહું કે આ બધા દાદાઓએ એક એક ક્ષેત્રને એવી હાઈટ આપી કે એના સરવાળાથી લોકભારતી દીપી બીજું એક બહુ પ્લસ ફેક્ટર એ રહ્યું કે લોકભારતીના શરૂઆતના વર્ષોમાં 50 જેટલા એ પ્રથમ કક્ષાના કાર્યકરો રહ્યા જુદા જુદા વિભાગોમાં. એમાંથી 38 જણા એવા હતા કે જે લોકભારતીના શરૂઆતના બેચના વિદ્યાર્થીઓ એ લોકભારતીમાં ભણેલા, અથવા તો એમ કહું કે આ બધા દાદાઓનો હાથ એના ઉપર ફરેલો, દાદાઓનો એક એક ધક્કો ખાધેલો એવા આ બધા વિદ્યાર્થીઓ હતા. એને કારણે એક એવું વાતાવરણ હતું કે એ લોકો અન્યત્ર સારી નોકરી મળતી હોવા છતાં લોકભારતીમાં કામ કરવાનું મળે છે, આ દાદાઓ સાથે રહેવાનું મળે છે, એને પરમ સદભાગ્ય ગણીને સ્વૈચ્છિક રીતે લોકભારતીમાં જોડાયા. એટલે કોઈને કામ સોંપવું નહોતું પડતું, ઉલટાના વડીલો લાકડી લઈને સાંજે ફરવા નીકળ્યા હોય તો એ સાવચેતી એ રાખતા કે ભાઈ હવે તું થોડોક આરામ કર, બહુ તે કામ કર્યું, ઘણું કામ કર્યું, હવે થોડી વાર આરામ કર, એમ કહેવા નીકળવું પડતું. તો પોતિકાપણાનો ભાવ, આ સંસ્થા મારી છે, આ વડીલ મારા છે, આ બધાનો જે ભાવ હતો અને કેવા એકબીજા સાથેના પરિવાર ભાવથી, તમને નવાઈ લાગશે પણ મારા મોટા ભાઈના લગ્નની તારીખ જોવાતી હતી ને ત્યારે ગોર મહારાજે એક આપી હતી, પણ મારા બાપુજીએ એમ કહ્યું કે મારે તો વજુભાઈ અને જયાબેન એ જે તારીખે આવી શકવાના હોય ને એ મારે ચોકડ્યું છે. આ તમે જુઓ કે પરસ્પર પ્રત્યે આદર પ્રેમ એ કુટુંબ ભાવના એ એટલી બધી હતી કે આ જ આપણો પરિવાર હતો, આ જ આપણા સગા વાલા હતા, એટલે બધા એટલા સંપીને રહેતા હતા અને એક લોકભારતી બૃહદ પરિવાર તરીકે સૌએ કામ કર્યું. એટલે લોકભારતીના આ સુવર્ણકાળ જેવા શરૂઆતના વર્ષોમાં એ સરકાર તરફથી આપણને પૂરી સ્વતંત્રતા હતી. અમે મારા સહિત એવા કેટલાય છીએ કે નથી કોઈએ જાહેરાત આપી, નથી કોઈએ અરજી કરી, નથી અમારા ઇન્ટરવ્યુ લેવાના, એ સૂજે કે ભાઈ આને અહીંયા રાખી લેવાના છે એટલે અમને ચિઠ્ઠી લખે, તારે કહીને જ જવાનું, બીજાને ચિઠ્ઠી લખે તું કાલથી અહીંયા આવતો રહેજે, એટલે એ કામ કરવા મળે, બસ પતી ગયું, કોઈ વિધિ જ નહીં, કોઈ એપોઇન્ટમેન્ટ લેટર નથી અમને કોઈ. આટલી હદે લોકભારતી સરકાર સમાજ આ બધું એકરૂપ હતું. એટલે બહુ સરસ રીતે આ બધી જ પ્રક્રિયા ચાલી. દાદાઓએ એવું વિચાર્યું કે ગામડાને આપણે સસ્ટેન કેવી રીતે કરી શકીએ, તો કે એક સરસ પ્રાથમિક શાળા હોવી જોઈએ, એટલે અહીંયા પ્રાથમિક શાળાના શિક્ષકો તૈયાર કરવા માટે અધ્યાપન મંદિરની સ્થાપના છે પ્રારંભથી જ. આમ તો એ 48 સ્થપાયેલું અને 53 પછી લોકભારતીમાં 54 વિધિવત આવી ગઈ. એવી જ રીતે માધ્યમિક શાળાના શિક્ષકો જોઈએ તો એના માટે બીએડ અહીંયા ત્યારે જીબીટીસી કહેવાતું હતું એ શરૂ કરવામાં આવ્યું. લોકસેવા મહાવિદ્યાલય એ સ્નાતક તૈયાર કરવા માટે હતું. ગામડાઓમાં સરપંચ તલાટી ગ્રામ સેવક મંત્રી એ બધા જોઈએ તો પંચાયત રાજ તાલીમ કેન્દ્ર પણ અહીંયા રહ્યું અને નાના મોટા એવા અનેક અભ્યાસક્રમો આપણે ચલાવતા રહ્યા. યુનિવર્સિટી સાથે જોડાણ થયું એટલે એક બીજી બહુ ઐતિહાસિક ઘટના બની કે લોકભારતી એ આખા દેશની સર્વપ્રથમ એ ઓટોનોમસ કોલેજ બની અને ઓટોનોમી સૌથી પહેલા લોકભારતીને મળી. એટલે આપણે પ્રવેશ આપવો હોય, અભ્યાસક્રમ ઘડવા હોય, પરીક્ષા લેવી હોય અને પરિણામ આપવા, આ બધી જ સ્વતંત્રતા આપણને રહી. આટલી બધી મોકળાશ મળી તો ખૂબ ધ્યાન રાખવું પડે કારણ કે આપણે એને પાત્ર થવું પડે, એ પાત્રતા કેળવવી પડે. એટલે અમારે વધારે સજગતાથી આ બધા કામ કરવા થયા. પણ વય મર્યાદાથી લગભગ 100% એ
આગળના બધા જ કાર્યકરો હવે નિવૃત્ત થઈ ચુક્યા છે, સરકાર બદલાઈ ગઈ છે, આખો સમય એ સંપૂર્ણપણે રેકોર્ડની સાઈડ ફરી જાય એમ ફરી ગયો છે. એ સમયે લોકભારતીને એના મૂલ્યો સાથે ટકાવી રાખવી એ આજે બહુ મોટો પ્રશ્ન. આજે હું કોઈ પણ વ્યક્તિગત રીતે કે કોઈને પણ ટીકાના ભાવથી નહીં, પણ પરિસ્થિતિ સમજાવવા કહું છું કે આજે હવે જે કાર્યકર્તાઓ છે અને જે વિદ્યાર્થીઓ આવે છે એ બધામાં એવો આમૂલ ફેરફાર થઈ ગયો છે. એક સમય એવો હતો કે વિદ્યાર્થીના વાલીઓ એ રાજી થતા જ્યારે આપણે એને કોઈ સ્કિલ શીખવતા હતા ત્યારે. આજે બહારની અસર એવી થઈ છે કે આપણે વિદ્યાર્થીઓને કોઈ શ્રમ કાર્ય કરાવીએ તો એના વાલીને નથી ગમતું. અને હવે તો કેવું બને છે કે 12મું ધોરણ પાસ કરીને અહીંયા દીકરીઓ આવતી હોય ને તો એના માટે પણ મા બાપ એમ કહે કે મેં મારી દીકરી પાસે રોટલી નથી ભણાવી, અમે એની પાસે અહીંયા રોટલી પણ ન ભણાવતા, તમે પૈસા 5 રૂપિયા વધુ લઈ લો. તો આજે વાલીઓ પણ આ સ્વાવલંબી, આપણે સ્વનિર્ભર થવું, શ્રમ કરવો એ બધાના સંદર્ભમાં થોડુંક જુદી વિચારધારામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને પણ ઓછું ભણીને શ્રમ કરવા તરફ પણ થોડી સૂગ વધી છે. તો હવે આપણે એના નવા વિકલ્પો આપવા પડશે, કારણ કે આ એક કાળ બળ છે. અત્યારે આખું સમગ્ર વિશ્વ જે દિશામાં જઈ રહ્યું છે, અત્યારે ટોફલરે સમજાવ્યું છે એમ જે પુશ બટન ટેકનોલોજી આવી રહી છે, ઉત્ક્રાંતિ એની રીતે કામ કરી રહી છે. હમણાં તો શોધાઈને પણ આવ્યું કે માણસનું મગજ જે 400 સીસી હતું એ હવે વધીને 1200 સીસી થયું છે. તો માણસનું મગજ પણ વિકસ્યું છે, એમાં પણ વિચારધારાઓ બદલી છે, દરેકના અભિપ્રાયો બદલાઈ રહ્યા છે, શિક્ષણની આખી વ્યાખ્યાઓ બદલાઈ રહી છે. અને બીજી તરફ એટલી બધી શિક્ષિતોની બેકારી છે કે હવે આટલું ભણ્યા પછી પણ જો ક્યાંય કામ ન મળવાનું હોય તો આપણે ટૂંકામાં ભણવું. એના વચ્ચે આ દાદાઓએ આપણને આપેલા જીવન મૂલ્યો, લોકભારતિત્વ જેને કહીએ, એને આપણે જો ટકાવી રાખવું હોય તો આપણે પણ સમય સાથે ખેતી જઈને જરૂરી એવા ફેરફાર તરફ જવું પડશે. અને એ ફેરફારનું આપણે છેલ્લા વર્ષોમાં વિચાર્યું કે ભાઈ હવે આપણે કઈ દિશામાં જવું પડશે. તો આપણે હવે અહીંયા એક બેચલર ઓફ વોકેશન, બીવોક જે ઓળખાય છે, એ નવો કોર્સ તૈયાર કર્યો કે જેમાં વેલ્યુ એડિશનથી આપણે કામ કરવાનું છે. કે આપણી જે ખેત પેદાશો છે, જે મનુદાદા વારંવાર સમજાવતા કે આપણા ગામડાઓમાં જે કાચો માલ છે એ ત્યાં ને ત્યાં જો પાકો માલ થાય તો જ એ ઉત્પાદકને કંઈક જે પૈસા મળે. આજે માલ ગામડામાં પેદા થાય છે પણ એ પેદા કરનાર ખેડૂતને ભાગે આત્મહત્યા આવે છે. તો આ ખેડૂતોને આત્મહત્યા ન કરવી પડે અને ખેડૂતોના દીકરાઓ, ખેતી સાથે જોડાયેલા દીકરાઓ એ કેવી રીતે પોતાની સ્થાનિક પેદાશને વેલ્યુ એડિશનથી, મૂલ્યવર્ધનથી એ પ્રોફિટેબલ યુનિટ તરીકે બનાવીને કંઈક કામ કરી શકે. તો આપણે ઓર્ગેનિક ફાર્મિંગ અને ફૂડ પ્રોસેસિંગ એવા બે નવા વિષયો સાથે જે કોર્સ શરૂ કર્યો છે એમાં બહુ સારો પ્રતિસાદ આપણને મળ્યો છે. એટલે આપણે આ જે ચીલા ચાલુ અભ્યાસક્રમો છે એમાંથી હવે બહાર જવું. લોકભારતીની જ્યારે સ્થાપના થઈ ત્યારે છેક સુરતથી અહીંયા ભણવા આવતા અને બહુ દૂર દૂરથી ભણવા આવતા, કારણ કે ત્યારે આસપાસમાં ક્યાંય ઉચ્ચ શિક્ષણની સુવિધા નહોતી. આજે તો હવે સણોસરાની આસપાસના વિસ્તારોમાં પણ પુષ્કળ કોલેજો શરૂ થઈ ગઈ છે. એટલી જે કોલેજો નહોતી ને એટલી તો અત્યારે યુનિવર્સિટીઓ થઈ ગઈ છે. એટલે શિક્ષણની સુવિધાઓ એ બધે ખૂબ વધી ગઈ છે. આપણે જ્યારે શરૂ કર્યું ત્યારે આસપાસમાં કાંઈ હતું જ નહીં. તો હવે અમને એવું જણાય છે કે આ જે કંઈ છે એ આપણે હવે બદલાવ માગે છે, આ
આપણે આવતીકાલની માંગ પ્રમાણે ફેરફાર કરવો પડશે. આપણે આપણું સાધ્ય નથી બદલવું, પણ સાધન બદલ્યા વગર છૂટકો નથી. આપણે ગામડું, શ્રમિકો, વંચિતો, લોઅર મિડલ ક્લાસ આ બધા માટે જ કામ કરવું છે. પણ એ કામની પદ્ધતિ આપણા અભ્યાસક્રમો, અભ્યાસક્રમના સંદર્ભમાં પદ્ધતિઓ આ બધું આપણે બદલવું પડશે, અને એ દિશામાં કામ કર્યા વગર છૂટકો નથી. એટલે આપણે તજજ્ઞોની મદદ લઈને આ બધું ફેરફાર કરી રહ્યા છીએ. અહીંયા જે લોકભારતી વિશે કહેવાયું, પણ મારે કહેવું છે આપ સૌને કે અમે એવું વિચારીએ છીએ કે આપણી જ સંસ્થા છે ગ્રામ દક્ષિણા મૂર્તિ મણાર, એને આપણે આધુનિક એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર કરવા જઈ રહ્યા છીએ. હું આપ સૌને ખૂબ જ પ્રાર્થના સાથે વિનંતી કરું છું કે જ્યારે આપ અહીંયા પધારો ત્યારે 2-3 દિવસ અમારા માટે ફાળવો. અમારે તમારી હુંફ અને આશીર્વાદ જોઈએ છે. આપણે મણારમાં 15-16 કરોડ રૂપિયાના ખર્ચે એકદમ જબરજસ્ત મોટું પીડી લાઈટની મદદથી, આજે બળવંત દાદા હયાત નથી પણ એમના દીકરા મધુકરભાઈ એ આપણને બહુ સરસ મદદ કરે છે, અને આપણે મણારમાં એક અત્યંત આધુનિક એવું જેનું થાઈલેન્ડ અને ઇઝરાયલ સાથે MOU કર્યા છે, અને આપણે આધુનિક એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર ઓલરેડી એસ્ટાબ્લિશ કરી ચૂક્યા છીએ. આપ એની મુલાકાત લેશો તો ખબર પડશે કે મનુદાદાએ મણારની જમીન એક કૃષિ કેન્દ્ર તરીકે જે લીધી હતી, અને ત્યારે જે મનુદાદાએ મણાર શા માટે લઈએ છીએ એનો જે લેખ લખ્યો હતો, એ આટલા વર્ષે મને એમ લાગે છે કે આપણી મનુદાદાનું સપનું સાકાર થઈ રહ્યું છે. એવી જ રીતે મનુદાદાએ જે માયધારમાં નોન ફોર્મલ એજ્યુકેશનનું શરૂ કર્યું હતું, એ સંજોગો વસાત 12 વર્ષ સંપૂર્ણ બંધ રહ્યું, અને દર્શક દાદાની 1000 વર્ષ વખતે એવો એક સંકલ્પ મનમાં આવી ગયો, અને મારી જ વાત છે છતાં અતિશયોક્તિ લાગે તો માફ કરજો, પણ મેં દાદાને મનોમન પ્રણામ કર્યું અને કહ્યું કે દાદા તમારી 1000 વર્ષમાં આ માયધારને મારે પુનર્જીવિત કરવી છે, અને હું ધૂણી ધખાવીને ત્યાં હું બેસી ગયો, અને આજે કોઈ પણ માયધાર આવે છે તો ગદગદિત થઈ જાય છે. માયધાર કેન્દ્ર એક વખત આપ જોવા પધારો, એને ગુજરાતમાં ક્યાંય નથી એવું ઇનોવેટિવ સાયન્સ એજ્યુકેશન માટેનું સેન્ટર બનાવ્યું છે. ત્યાં દરરોજ 100 બાળકો આસપાસની સ્કૂલોમાંથી એ એક સંશોધનાત્મક વલણોની કેળવણીના સંદર્ભમાં વિજ્ઞાન ભણી રહ્યા છે. આટલા ઇન્ટિરિયર એરિયામાં 800 ની વસ્તીનું ગામ છે, પણ ત્યાં આપણે જે સાયન્સ સેન્ટર કર્યું છે, ત્યાં જે સ્કૂલ બનાવી છે, ત્યાં જે કૃષિના કામો કરીએ છીએ, કૌશલ્ય વર્ધન કેન્દ્ર જે શરૂ કર્યું છે, એ મારે મન દર્શક દાદાની આપણે યાદને, દર્શક દાદાની 1000 વર્ષને ઉચિત એવું જબરું આપણે માયધાર કેન્દ્રને પુનર્જીવિત કરીને એક અંજલિ આપી છે. આપણે આંબલામાં શિક્ષણ ઉપર જઈએ છીએ, અને લોકભારતીમાં હવે આપણે ગાંધી ભારતી નામે એક જબરી પ્રવૃત્તિ શરૂ કરી કે આ દાદાઓનો જે આ બધા ફૂલો છે એ ફૂલોની લોકભારતીની માળા એનો દોરો તો અંતે ગાંધી વિચાર છે. તો એ ગાંધી વિચારે પરોવાયેલા આ બધા પ્રવૃત્તિ ફૂલો છે. તો મૂળમાં તો ગાંધી વિચાર એ પ્રચાર પ્રસાર પામે, અને સૌથી મોટી વાત કે દરેક માણસના જીવનના આચરણમાં એ કેવી રીતે આવે. તો જ્યાં સુધી ગાંધી વિચારનો 1%, 1/2%, 5% પણ આપણા આચરણમાં ન આવે ત્યાં સુધી એનો કોઈ અર્થ નથી. તો આપણે કેવી રીતે સામાન્ય માણસને સમજાવી શકીએ, એટલે અમે વિવિધ પ્રકારની અનેક પ્રકારની એ તાલીમો સાથેનું એક અહીંયા ગાંધી ભારતી નામે કેન્દ્ર શરૂ કર્યું છે. એ સ્વાભાવિક રીતે ગાંધીજીનો જે વ્યાપ અને ઊંડાઈ એ બેને પકડવા પડે, એટલે આપણે એને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવું છે, અને એ કેન્દ્ર આપણે અહીં 1 વર્ષથી
શરૂ કર્યો છે એના વિશે જેમને આપણે પસંદ કર્યા છે. લોકભારતીમાં વિદ્યાર્થી છે, અંગ્રેજી લિટરેચરમાં પીએચડી સુધી થયા, બહુ સારા અભ્યાસુ છે, ઊંડાણ પણ છે, વ્યાપકતા પણ છે. એ બહુ ટૂંકા સમયમાં એક નીવડેલા ટ્રાન્સલેટર તરીકે પણ ગુજરાતીમાંથી અંગ્રેજી કે અંગ્રેજીમાંથી ગુજરાતી એ અદ્ભુત કરી જાણે છે. એના પુસ્તકો પણ પ્રકાશિત થવા માંડ્યા છે અને આપણે ગાંધી ભારતીની જવાબદારી એમને સોંપી છે. એમને હું આ સોંપું એ પહેલા કહું કે આપ સૌએ લોકભારતી માટે જે ભાવ પ્રગટ કર્યો એ કઈ એકલાથી ન થાય. હું લોકભારતીના નાના મોટા તમામ કાર્યકરોને અત્યારે યાદ કરું છું, એ બધાને વંદન કરું છું કે બધાની મદદથી એક ટીમ વર્કથી આ બધું થઈ શક્યું છે અને અમે સૌ ચંપીને સાથે રહીને આજે તમે જુઓ કે બધા દાદાઓની વિદાય થઈ ગઈ. એટલે મનુદાદા પણ ગયા, જયાદા પણ ગયા, દલસુખભાઈ પણ ગયા, આજે આ બધાને 20-એક વર્ષ થવા આવ્યા, પણ હજુ આપણે લોકભારતીને એના મૂલ્યો સાથે જીવંત રાખી શક્યા છીએ એ બહુ મોટી દક્ષિણામૂર્તિ દેવની કૃપા છે. આ માટે બધાની હૂંફ અમને સધિયારો જોઈએ છે. આપ સૌ જ્યારે જ્યારે અહીંયા પધારો ત્યારે અથવા તો હવે આ ટેકનોલોજી વિકસી છે ત્યારે આપણે આના દ્વારા પણ મળતા રહીએ અને તમે અહીંયાની પ્રવૃત્તિઓ વિશે જાણો. હું ડોક્ટર સાહેબ વિક્રમભાઈ કામદારને કહું કે આપે એક બહુ સરસ વાત કરી, મને પણ એક ચમકારો થઈ ગયો છે કે હવે આપની સેવા પણ લેવી છે અને અમે અહીંયા કંઈક આરોગ્યનું પણ શરૂ કરશું અને એમાં કરવું જોઈએ, જરૂરી પણ છે. આ કોરોના પછી તો વિશેષ એની જરૂર દેખાય છે. આદરણીય નટવરભાઈએ જે કહ્યું એ વાત સાચી છે કે લોકભારતીથી બહાર નીકળીએ એટલે સણોસરાની દુનિયા ને લોકભારતીની દુનિયા વચ્ચે ફેર છે. બહુ બહુ પ્રયત્ન કરીએ છીએ આજે પણ કે કેવી રીતે ત્યાં પણ એટલી સ્વચ્છતા સુઘડતા જળવાઈ રહે. એના અનેક કારણો છે, ક્યારેક નિરાતે એ ચર્ચા કરીશું, પણ એ નથી થઈ શકતું એ હું પણ સ્વીકારું છું, એને એનો અફસોસ પણ છે એ પણ હું સ્વીકારું છું, પણ અત્યારે તો અંતે એ મનોદાદા વાળો જવાબ જ સૂજે છે કે અમે અત્યારે અમારું જેટલું થઈ શકે અમારી જેટલી શક્તિ છે એક કોડિયા જેટલી તો એ પણ કરીએ છીએ. આ બધા જ દાદાઓના આ તપોભૂમિમાં અમે એટલી મહેનત કરીએ છીએ. અત્યારે ખરેખર આ બહુ જ પ્રતિકૂળ સંજોગો છે. આ ઓટલાના પ્લેટફોર્મ ઉપર એ બધું બોલવાનું નથી એટલે હું નહીં બોલું, પણ બહુ પ્રતિકૂળ સંજોગો છે. એના વચ્ચે મૂલ્યો સાથે સેવા સાથે આ બધું ચલાવવું બહુ કપરો સમય છે. આજે મારે કહેવું જોઈએ કે મેં ક્યારેય કલ્પના નહોતી કરી અને હું ક્યારેક મારા માયલા સાથે વાત કરું છું કે અરુણ દોસ્ત એ કંઈક વાયું તો છે. કારણ કે છેલ્લા વર્ષોમાં મિત્રો મને જ્યારે જ્યારે અને ખૂબ ભીંસ પડી છે, આમ રાત્રે ઊંઘ હરામ થઈ જાય એવી ભીંસ પડી છે, પણ આ છેલ્લા વર્ષોમાં મને મારા શુભેચ્છકોએ મિત્રોએ વડીલોએ ને માગ્યા હોય અને અઠવાડિયામાં ન પહોંચ્યા હોય પૈસા એવું નથી, અઢળક પૈસા મળી રહ્યા. કામ કરશું નિસ્વાર્થ ભાવે કરશું તો ભગવાન ગમે ત્યાંથી મદદ મોકલે છે એ શ્રદ્ધા મારી બહુ દ્રઢ થઈ છે. અને કદાચ આ બધા જ દાદાઓની કૃપા જ છે. આ બધા જ દાદાઓ કહેતા હશે કે ભાઈ અમે બેઠા છીએ, તું કામ કર, મહેનત કર, ચંપીને રહો, મદદ મળી રહેશે. એવી જ એક કૃપા આજે આ માધ્યમથી આપ સૌની થઈ રહી છે ત્યારે હું આપ સૌને પૂરા હૃદયથી વંદન કરું છું અને અહીં આવજો. અરે વાહ અરુણભાઈ, બહુ જ બહુ જ સુંદર રીતે તમે લોકભારતીની અમને
યાત્રા કરાવી. એ પ્રવાસમાંથી યાત્રા જરૂર બની જાય એવું. વિશ કે આપણે સુભાષ અજી આમ કેવા 2-3 કલાક હોય ને આ બધી વસ્તુઓનું તો જ્યારે તો આમ સાંભળે જ કરીએ. મારી પાસે એક સરસ મજાનો ટેક્સ્ટ મેસેજ આવ્યો અને એમણે મને એવું લખ્યું કે ચિઠ્ઠી આઈ હૈ વતન સે ચિઠ્ઠી આઈ હૈ, એને બદલે ગીતાબેન તમે અમને આજે વતનમાં જ લઈ ગયા છો. કારણ કે આ બધું જોયું ને એટલે આ તો એક પ્રાઇવેટ મેસેજ આવ્યો છે અને એ સિવાય પણ ઘણા બધા મેસેજીસ આવ્યા છે અહીં આગળ. પરંતુ આ બધાનું આપણે આગળ જઈશું, પણ આજે એટલો બધો આનંદ થયો અને અરુણભાઈએ તો બહુ જ સાચી રીતે કીધું, એમણે સાચી વાસ્તવિકતા બતાવી. સ્વામી સચ્ચિદાનંદ આપણને કહે છે ને કે ક્યારેય કોઈ સારું કામ પૈસાના અભાવથી બંધ નથી પડ્યું, ત્યારે આપણા ભામાશાઓ અને વસ્તુપાળ તેજપાળ જેવા લોકો નીકળી જાય ફૂટી નીકળતા હોય છે. અને એટલે એ તો છે જ, આપણામાં એક કામ કરવાનું વિઝન હોય અને એક નિસ્વાર્થ ભાવે કામ કરવાની આપણી પોતાની પર્સનાલિટી હોય તો સારા કામને સફળતા મળે છે. અને અરુણભાઈ જે લોકોને બધાને યાદ કર્યા ને તો કેન યુ બિલીવ ધેટ, એ લોકોનો તો ઇતિહાસ લખાય છે કે જે લોકોએ આવું પોતે સમાજને માટે પોતાનું સર્વસ્વ અર્પી દીધું છે નિસ્વાર્થ ભાવે, તો આજે આપણે એ લોકોને 100 વર્ષ પછી પણ યાદ કરીએ છીએ. અને એવા તો ઘણા મિલિયનરો થઈ ગયા હશે, મિલ માલિકો ને બધા, આપણે વી ડોન્ટ થિંક અબાઉટ ધેમ. પણ આ લોકો કે જેમણે પોતાનું લોહી નીચેવ્યું છે પોતાનું, અને એમણે આવી રીતના લોકોને માર્ગદર્શન આપ્યું છે કે સૂર્યમુખીની જેમ, મધુસૂદનભાઈએ કહ્યું ને એવી રીતના કે સૂર્યમુખી જેમ સૂર્ય સમૂહ જોઈએ એવી રીતના જીવન તરફ, તમારો વ્યક્તિને પૈસા તરફ નહીં પણ તમારા જીવનના ધ્યેય તરફ જોવાનું, જેમણે શુદ્ધ ધ્યેય તરફ, એટલે એનું પણ પાછું. પણ એનીવેઝ એટલે એ આપણને બતાવ્યું છે. તો આજે લોકભારતી માટે એટલા બધા લોકોએ આપણને અભિભૂત થઈ ગયા છે કે તમે અમને વતનમાં છેક લઈ ગયા. આપણી પાસે હજી ડૉક્ટર વિશાલભાઈ ભાદાણી છે અને સુભાષ આપણે એમને જરા સાંભળી લઈશું, પછી આભાર અને પછી પ્રશ્નોત્તરી કરીશું. જરૂર, વિશાલભાઈને માટે એક જ વસ્તુ કહેવાનું મન થાય કે આ જે કઈ સાંભળ્યું હોય એમાં જે જે જોમ જે જુસ્સો ચડ્યો છે અમારા મનમાં કે મારે કંઈક દેશ માટે કરવું છે, તો એનો રસ્તો બતાવવાની એક જે પદ્ધતિ છે ગાંધી ભારતી, એના વિશે વિશાલભાઈ આપણને જરૂર સમજાવશે. વિશાલભાઈ વેલકમ, અને કહો કે કેવી રીતે અમે સહભાગી થઈ શકીએ અહીંયા બેઠા. ટ્રેનિંગ મેન્યુઅલ્સ બનાવ્યા છે, કેટલાક તો મારી પાસે અહીંયા પડ્યા છે એમના, અને હજારો શિક્ષકો તૈયાર કર્યા છે એમણે. આપણે બધા જો જાણતા હોય તો ધ્રુવ ભટ્ટની નવલકથાઓના પણ એમણે અંગ્રેજીમાં અનુવાદ કરે છે, એ ખૂબ બધું એમણે કામ કર્યું છે. પણ આપણે હવે બધું એને એમને જ હવે સાંભળીએ અને પછી આગળ વધીએ. નમસ્તે, આવો ભાઈ, સ્વાગત છે. થેન્ક યુ સો મચ. આપ સૌ ભડેલોની સામે વાત કરતા મને જેને અંગ્રેજીમાં કહે છે એવી સેન્સ ઓફ ઇનએડિક્વસી ફીલ થાય છે. પણ છતાં બહુ ટૂંકા સમયમાં આપ સૌએ જે વાત કરી છે એમાં જ કંઈક કોઈ વાત સપ્લિમેન્ટરી તરીકે મારે મૂકવી છે. લોકભારતીના ભવ્ય ઇતિહાસ વિશે આપણે જાણ્યું, પણ મારે થોડી ફ્યુચરિસ્ટિક વાત કરવી છે કે અહીંથી હવે આપણે ક્યાં જઈશું અને લોકભારતી એના માટેનું કેટલું હોમવર્ક કર્યું છે અને કેટલા એવા પાસાઓ છે જેમાં આપણે સાથે મળીને કેટલાક કામ કરી શકીએ. તો વિથ યોર પરમિશન, મને જો સુભાષભાઈ સ્ક્રીન શેર કરવાની પરમિશન આપશો. હા જરૂર. તો બે બાબતો મારે આપ સૌને બતાવવી છે. હંમેશા પ્રોબ્લેમ સોલ્વિંગ એટીટ્યુડ થી સમાજની જે સમસ્યાઓ સામે આવી એના એને નક્કર ઉકેલ બતાવ્યા છે. અત્યારે જે કેટલીક સમસ્યાઓ આપણી સામે છે, આપણી સામે જયારે હું કહું છું ત્યારે મારી સામે આખું વિશ્વ છે. તો જેમ અશોકભાઈ કહ્યું એમ બધા જ જવાબ ભગવદ્ ગીતામાં નથી, એમ અમે ચોક્કસ માનીએ છીએ કે બધા જ જવાબ ગાંધી પાસે છે. પણ ગાંધીયન જેને આપણે કહીએ છીએ દુનિયામાં ક્યાંય પણ હોય, એમ શુમાકર હોઈ શકે, અત્યારે જે મિનિમલિઝમની મુવમેન્ટ ચાલી રહી છે એમાં હોઈ શકે,
સ્મોલ ઇઝ બ્યુટિફુલ માં હોઈ શકે, સસ્ટેનેબલ એનર્જી માં હોઈ શકે, તો એવા બધા જે છૂટા છવાયા પ્રયાસો થઈ રહ્યા છે એને કંઈક કન્સોલિડેટ કરી અને આપણે એવું જબરજસ્ત પ્લેટફોર્મ બનાવીએ કે જ્યાં દુનિયાભરના લોકો એને આ વિશ્વાસમાં શ્રદ્ધા છે, આ વાતમાં એમને રસ છે, આ વિશે વધારે જાણવું છે, આ વાતમાં આ વાત જાણ્યા પછી એને બે પ્રયોગો કરવા છે, તો એવું એક પ્રકલ્પ અહીંયા હોય એવી વિચારથી આપણે અહીંયા એક સેન્ટર ઉભું કર્યું છે જેનું નામ છે ગાંધી ભારતી. અને અમે કહીએ છીએ એને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર અપ્લાઇડ ગાંધીયન સ્ટડીઝ. આમાં અપ્લાઇડ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ગાંધી જીવન પર ઘણું બધું રિસર્ચ થયું છે અને હજુ થતું રહેશે. પણ જેમ દરેક પેઢીએ પોતાનો કબીર ગાવાનો છે એમ દરેક પેઢીએ પોતાનો ગાંધી શોધવાનો છે. તો અમારી મથામણી એ છે કે અત્યારના સમયમાં ગાંધીના કયા વિચારો કેવી રીતે અમલીકૃત કરી શકાય. તો આપણે જે કઈ પણ સમસ્યાઓ અત્યારે અનુભવી રહ્યા છીએ એમાં પેન્ડેમિક થી લઈને અરુણ દાદાએ વાત કરી એમ ટેરરિઝમ અને ગ્લોબલ વોર્મિંગની વચ્ચે આપણે સેન્ડવિચ છીએ, તો આનામાંથી શું રસ્તો કરવો જોઈએ? તો એક રસ્તો જે દેખાય છે, ધેર કુડ બી મેની, પણ એક જે દેખાય છે એ છે કે ચાલો આપણે ગાંધીના કેટલાક વિચારોને અમલીકૃત કરવાના મોડલ્સ બનાવીએ, એના કેટલાક ટ્રાયલ્સ કરીએ અને જોઈએ શું થાય છે. એટલે એના ભાગરૂપે આ લર્નિંગ પ્લેટફોર્મ બન્યું છે અને એને આ અમલીકરણના ભાગરૂપે એનું જે વિઝન જે છે એ આવું છે. ચાલો આપણે એક પ્લેટફોર્મ બનાવીએ કે જેમાં માણસો આવીને શીખી શકે અને કેવી લાઈફસ્ટાઈલ વિશે એ જાણી શકે જે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકે. આફ્ટરઓલ ગાંધી જે છે એ કન્ઝ્યુમરિઝમ સામેનું, એક્સપ્લોઇટેશન સામેનું એક સિરિયસ ક્રિટિક આપણને આપે છે. તો આ ક્રિટિકને આપણે આપણા જીવનમાં કેવી રીતે આત્મસાત કરી શકીએ જેથી વ્યક્તિ, સમાજ અને પ્રકૃતિ આ ત્રણેયનું એક કોએક્ઝિસ્ટન્સ બને, એક હાર્મની બને. અને એટલા માટે ગાંધી ભારતી એવા ફોર્મલ ઇન્ફોર્મલ પ્રોગ્રામ્સ ડિઝાઇન કરે છે, એક ટ્રેનિંગ એકેડમી તરીકે એને એક્ઝિક્યુટ કરે છે અને લોકો સાથે રહી અને એક એવું સસ્ટેનેબલ મોડલ ઉભું કરવાનો પ્રયાસ કરે છે કે જેથી એવરેજ લોકોને સસ્ટેનેબલ લિવિંગ એન્ડ હેપીનેસ આજે આપણા આખી દુનિયાની જે ખોજ છે એમાં કેવી રીતે મદદ કરી શકે એના વિશેના કામ કરે છે. ગાંધી ભારતીના કેટલાક કોર વેલ્યુઝ છે. ફર્સ્ટ ઇઝ એપ્લિકેબિલિટી. જો એ વિચાર અમલીકૃત ન થઈ શકે તો ગાંધીજીનો હોય તો પણ અમને સ્વીકૃત નથી. સેકન્ડ ઇઝ ડાયવર્સિટી. ડાયવર્સિટી ઇન ટર્મ્સ ઓફ અપ્રોચીસ, અમારા જે અભિગમો છે, અમારી પદ્ધતિઓ છે, લોકોનું જોડાણ છે, નોન ગાંધીયન છે એમને પહેલા બોલાવીએ છીએ કે આવો લેટ્સ ડિસ્કસ. સસ્ટેનેબિલિટી હોવી જોઈએ. કોલેબોરેશન, જે આગળ આપણે વાત કરીશું કે કેવી રીતે આ બેઠેલા આપ સૌ અમારી સાથે જોડાઈ શકો, અમે તમારી સાથે જોડાઈ શકીએ. ઇનોવેશન ઇઝ ધ કી. આજે જે આખું યુથ છે થ્રાઈવ ઓન ઇનોવેશન, તો આમાં ઇનોવેશન કેવી રીતે લાવી શકાય અને ઇટ શુડ બી કોમ્પ્રિહેન્સિવ. આ કેટલાક મૂલ્યોને લઈને અમે ધીમે ધીમે પણ મક્કમ પગલે આગળ વધી રહ્યા છીએ. કેટલીક નાનકડી શરૂઆત, વોટ એક્ઝેક્ટલી વી ડુ. તમે સૌ જાણો છો કે આપણે ગાંધી 150 ઉજવા, છતાં પણ આજે યુએસમાં બેઠેલા કોઈ વ્યક્તિને ગાંધી વિશે કોઈ ઓનલાઈન કોર્સ કરવો હોય તો ક્યાં કરશે? સર્ચ કરજો, યુ બી સરપ્રાઈઝ ટુ નો કે હજી સુધી આપણી પાસે ગાંધીજી વિશેના ઓનલાઈન કોર્સિસ નથી. ગાંધી ભારતીએ આ લોકડાઉનમાં પહેલો ઉડેમી પર એક કોર્સ લોન્ચ કર્યો છે, એનું નામ છે ગાંધીયન મેથડ્સ ટુ સસ્ટેનેબલ લિવિંગ એન્ડ હેપીનેસ. આ કોર્સમાં અત્યારે 804 લોકો 82 દેશથી જોડાયા છે. આ દર્શાવે છે કે લોકોને ગાંધીની વાતમાં રસ છે. ક્યાંક ને ક્યાંક એને નવી રીતે પેકેજ કરવાની જરૂર છે, એનો આત્મા એ જ રાખીને એના નવા રંગ રૂપે મૂકવાની જરૂર છે. આ કોર્સમાં અમે શું કર્યું છે, અમે અપરિગ્રહની વાત કરી છે પણ અપરિગ્રહ શબ્દ વાપર્યો નથી. અમે એને મિનિમલિઝમ ની વાતથી સમજાવીએ છીએ, અમે એને મિરર ન્યુરોન્સ ની વાતથી સમજાવીએ છીએ કે કમ્પેશન તમારા જીવનમાં કેટલું કામ કરે છે. મોડર્ન સાયન્સ હેપીનેસ વિશે, સ્ટ્રેસ વિશે જે વાતો કરે છે એ જ વાતો અમે ગાંધી મૂલ્યો સાથે જોડીને આ કોર્સ દ્વારા સમજાવીએ છીએ અને એના લોકોના રિસ્પોન્સ, પ્રતિભાવ પણ સરસ મળી રહ્યા છે. એટલે આ અમારી પહેલી નાનકડી શરૂઆત છે અને અમે કહીએ છીએ કે લોકભારતી હવે વિશ્વભારતી બનવી જોઈએ
અને દુનિયાભરના લોકો લોકભારતીમાં કોઈ ને કોઈ નાનકડો કોર્સ એ ગાંધી ભારતીના માધ્યમથી કરી શકે એવું અમારું એક સ્વપ્ન છે. અને પહેલો કોર્સ છે. અત્યારે અમે બીજા બે કોર્સ પર કામ કરી રહ્યા છીએ. એક કોર્સ છે આપણા જાણીતા ગુજરાતી અને બહુ મોટા વૈજ્ઞાનિક ડોક્ટર પંકજ જોશી, એમની મદદથી એક્સપેરિમેન્ટલ ગાંધી નામનો એક બીજો કોર્સ અત્યારે બનાવી રહ્યા છીએ. અને ત્રીજો કોર્સ જે અત્યારે બાળકો માટે, ખાસ કરીને અનલેસ યુ કેચ ધેમ યંગ, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ મેક ધેમ ફોલો ગાંધી ઓર ફોલો વોટ ઇઝ સસ્ટેનેબલ. એટલે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને જેમને માર્વેલ સિરીઝ ખૂબ ગમે છે, એવેન્જર્સની ફિલ્મો ખૂબ ગમે છે, વી આર ટ્રાઇંગ ટુ બિલ્ડ અ કોર્સ કે જેમાં ગાંધી એઝ એન એવેન્જર હોય. એટલે ફિલ્મોની મદદથી, એનિમેશનની મદદથી ટ્રાઇંગ ટુ યુ નો બ્રિજ અ ગેપ. દરેક પેઢીએ નેક્સ્ટ જનરેશનને ગાંધી પાસ ઓન કરવો હોય તો નવીન નાના ટૂલ્સ ટેકનિક્સ એને યાદ કરવા પડે, શોધવા પડે. તો અમે એ દિશામાં થોડું કામ કરી રહ્યા છીએ. જો મેં ઓફલાઈન કોર્સ બનાવ્યો છે, 1 year સર્ટિફિકેટ કોર્સ ઓન સસ્ટેનેબલ લિવિંગ. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ધોરણ 12 પાસ કરીને ઘણા બધા લોકો થોડું જુદું કરવા માટે ગેપ યર લે છે. વી આર ઇન્વાઇટિંગ એપ્લિકેશન ફ્રોમ વર્લ્ડ વાઇડ કે આવો લોકભારતી સાથે એક વર્ષ ગેપ યર કરો અને સસ્ટેનેબલ લિવિંગ, થોડું ઓર્ગેનિક ફાર્મિંગ શીખીએ, ગામડામાં જઈને થોડા દિવસ રહીએ, આવા બધા કેટલાક પ્રકલ્પો સાથે ગૌશાળામાં જઈને થોડું કામ કરીએ, આમ પ્રકૃતિ સાથે વધુ જીવી કેવી રીતે શકીએ, એ પણ ગાંધીયન આઈડિયા છે, ઇટ્સ અ ગ્રીન આઈડિયા, એને અમે પ્રમોટ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. ધેર ઇઝ ઓર્ગેનાઇઝેશન કોલ ગ્લોબલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ પ્રોગ્રામ, જે એનજીઓ છે, દુનિયાભરની ટ્રાવેલ કંપનીનું એક ઓર્ગેનાઇઝેશન છે ને, એમને એક એનજીઓ બનાવી છે, એમની સાથે આપણે એક ટાઈપ કરી અને લોકભારતીમાં એક સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યો છે, જેનું નામ છે સર્ટિફિકેટ કોર્સ ઓન ઇકો ટુરિઝમ. માત્ર ટુરિસ્ટ નહીં પણ ઇકો ટુરિસ્ટ જયારે માણસ બને છે તો ત્યારે આખા અભિગમમાં પરિવર્તન કેવું આવે છે, એ દિશામાં આપણે અત્યારે કામ કરી રહ્યા છીએ. કેટલાક ટ્રેનિંગ પ્રોગ્રામ્સ 3-3 દિવસના આપણે, કેમ કે લોકોને અત્યારે ખૂબ સમયની કેચ છે, તો 3 દિવસ. એટલા તરીકે ગાંધીનો એક વિચાર છે કે ગામડામાં રોજગાર વધે, એ રોજગાર પણ કેવો હોય, જે પ્રકૃતિને પોષક હોય. એના માટે અમે ગ્રીન સ્ટાર્ટઅપ્સ ના વર્કશોપ્સ કરીએ છીએ, જેમાં ફાઇનલ યર સ્ટુડન્ટ્સ ને ભારતીમાં બોલાવી, વોટ ઇઝ ગ્રીન સ્ટાર્ટઅપ, તમારે આ કરવું હોય તો કેવી રીતે કરી શકાય, ગવર્મેન્ટ કેવી સબસિડી આપે છે, ઇન્વેસ્ટર્સ ને મળવું હોય તો પ્રપોઝલ કેવું હોય, આને લગતું આખો ટ્રેનિંગ પ્રોગ્રામ છે. એવી જ રીતે સ્કૂલ્સ કોલેજીસને પોતાની આખી લર્નિંગ ઇકોસિસ્ટમ્સ ડેવલપ કરવી હોય, હ્યુમન લર્નિંગના કેટલા ડાયમેન્શન્સ હોય જે એને સમગ્ર વિકાસ કેળવણીમાં કામ આવે, આ રીતે અલગ અલગ પ્રોગ્રામ્સ છે. ગાંધી થ્રુ ગેમ છે બાળકો માટે, ગાંધી સ્પિરિચ્યુઅલિટી એન્ડ સાયન્સ છે. એક હમણાં નવો ગુજરાત પોલીસ સાથે અમે કામ કરવા જઈ રહ્યા છીએ, ફ્રોમ પોલીસગીરી ટુ ગાંધીગીરી, એટલે એક એક એવો નવો પ્રકલ્પ છે જેના પર અત્યારે અમે કામ કરી રહ્યા છીએ. ખાદી એન્ડ સાત્વિક ફેશન ડિઝાઇન, યુવાનોમાં ખાદી પ્રત્યે પ્રેમ અથવા ખાદી પ્રત્યે લોકો વધારે જાગૃત થાય, વધારે પહેરે, આ દિશામાં આ બધા વર્કશોપ્સ છે 3 દિવસના 7 દિવસના, અને અલગ અલગ યુનિવર્સિટીઝ સાથે, કોલેજીસ સાથે, સ્કૂલ સાથે અમે ધીમે ધીમે MOU કરી રહ્યા છીએ, અને એ લોકો અને ઇવન કોર્પોરેટ સાથે. કોર્પોરેટમાં પણ આજે એક મુશ્કેલી છે, કામચોરીની મુશ્કેલી છે, નિષ્ઠા કર્મચારીના નિષ્ઠાના પ્રશ્નો છે, મિલેનિયલ્સના જોબ હોપિંગના પ્રશ્નો છે, તો એમાં ગાંધી કેવી રીતે મદદ કરી શકે, આવા કેટલાક ટ્રેનિંગ પ્રોગ્રામ્સ પણ આપણે ડિઝાઇન કર્યા છે. કેટલાક ફ્યુચર ઇનિશિયેટિવ્સ અમે કરવા ધારીએ છીએ. પહેલું છે એક લર્નિંગ એપ, મોબાઈલ એપ બનાવવા જઈ રહ્યા છીએ, જે ઓલ્ટરનેટિવ એજ્યુકેશન પર કામ કરતું હોય છે. દુનિયામાં એટલા બધા એજ્યુકેશન થિંકર્સે બહુ સરસ વાત કરી છે, પણ એ ક્યાંય મેઇન ફ્રેમમાં બંધ બેસે એવી નથી, તો એ ઓલ્ટરનેટિવ એજ્યુકેશનલ મોડલ્સ તરીકે લોકોની જરૂરિયાતને ધ્યાનમાં લઈને એક એપ બનાવવી છે. બીજું છે એગ્રો એડ્યુ ટુરિઝમ, જે ગુજરાત સ્ટેટ બોર્ડ હોય, CBSE બોર્ડ હોય, IB હોય, તો અમે એક 7 દિવસનો પ્રોગ્રામ એવો ડિઝાઇન કર્યો છે કે જેમાં આ સ્કૂલના બચ્ચાઓ એગ્રીકલ્ચરના પ્રેક્ટિકલ્સ લોકભારતીમાં આવી અહીંયા 5 દિવસ રોકાય અને અહીંયા એ પ્રેક્ટિકલ્સ કરે, જેથી એને લોકભારતીના વાતાવરણનો પણ સ્પર્શ થાય. અને એગ્રો ટુરિઝમ ભારત જો કૃષિ પ્રધાન દેશ હોય તો અહીંના બાળકને મારે આગળ જઈને વૈજ્ઞાનિક હવે ખેતી કરવી છે, એના બીજ કંઈક આવા પ્રોગ્રામથી વાવી શકાય. બીજો કાર્યક્રમ અમારા મનમાં એવો છે કે જેમ
ઘણાબધી ક્લબ છે, જેમ રોટરી ક્લબ છે, એમ સસ્ટેનેબલ એગ્રીકલ્ચર હોબીસ્ટ ક્લબ બને. એવા લોકોનો ક્લબ અમને ખૂબ ઇન્કવાયરી આવે છે કે ખેતી અમારી જરૂરિયાત નથી પણ અમારો શોખ છે, શું આપણે સાથે જોડાઈને કંઈ કરી શકીએ? એવા લોકો સાથે હાઇડ્રોફોનિક્સ, કિચન ગાર્ડનિંગ આવા કાર્યક્રમોના માધ્યમથી પણ ગાંધીની કોઈ વાત, પૃથ્વીને બચાવવાની કોઈ વાત જો જોડાઈ શકે તો જોડવી, એવો અમારા મનમાં સંકલ્પ છે. ગાંધી એઝ એન એવેન્જર મેં કોર્સની વાત કરી એ, અને ગાંધી ફોર ગેપ યર કરીને એક એક ઇનિશિયેટિવ અને ઇન્વિટેશન કરવા અમે જઈ રહ્યા છીએ. છેલ્લી વાત મારી કરીને પૂરું કરું છું. વોટ વી એસ્પાયર મારા મનમાં જે છે, જેમાં તમે લોકો અમને ખૂબ મોરલ સપોર્ટ કરી શકો એમ છો, અને એ છે વી આર લુકિંગ ફોરવર્ડ ટુ ઓવરસીઝ કોલાબોરેશન્સ, જેમાં ઇન્ડિવિજ્યુઅલ્સ, એનજીઓઝ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ, સ્ટેન્ડ અલોન ઓર્ગેનાઇઝેશન્સ, યુનિવર્સિટીઝ, જેમાં આમાંની કોઈ પણ બાબત, કોઈ પણ પ્રોજેક્ટ, કોઈ પણ ટ્રેનિંગ પ્રોગ્રામ અથવા તો ગાંધી સ્ટડી સર્કલ પણ જો બની શકે, લોકભારતી અને એવી યુએસ અથવા કેનેડામાં કોઈ ઇન્સ્ટિટ્યુટ કે ઇન્ડિવિજ્યુઅલ સાથે કોલાબોરેશન કરીને અત્યારે વર્ચ્યુઅલી ધેન લેટર ઓન આપણે વિચારી શકીએ કે શું થઈ શકે એમ છે. આ એક જ ખૂબ ટૂંકા સમયમાં પણ નાનકડી અમારી એક શરૂઆત છે, અને આપ સૌના આશીર્વાદથી અમે આમાં આગળ વધવાની એક નેમ રાખી છે. આપ સૌએ મને અહીંયા આટલો સમય બોલવા માટેની તક આપી એ માટે સૌનો આભારી છું. અમે અહિયાં બેઠા શું કરી શકીએ લોકભારતી માટે, ગાંધી ભારતી માટે, અને એ ઘણા બધાના પ્રશ્નો હતા કે કેવી રીતે અમે ઇન્વોલ્વ થઈ શકીએ એમ. હવે તમને હેરાન કરીશું અમે, કારણ કે ઘણા બધા મિત્રો ચોક્કસ તમારો કોન્ટેક્ટ કરશે, અને ઘણા બધાએ કહ્યું છે અમને કોમેન્ટ બોક્સમાં પણ કે બધી ઇન્ફોર્મેશન અમને આપજો, ચોક્કસ આપણે આપીશું ઇન્ફોર્મેશન. તમે સરસ શોર્ટ બટ સ્વીટ બધું સરસ રીતે બધું સમજાવ્યું. હવે આગળ વધતા આજે ઘણા બધા આપણી સાથે અહીંના બી મહાનુભાવો જોડાયેલા કે જેમને હું સમયના અભાવે બોલાવીને વાતો નથી કરી શક્યો. આપણા આશીષભાઈ દેસાઈ બી ગુજરાતી લિટરરી સોસાયટી તરફથી જોડાયેલા, એવી જ રીતે અમારા કાયમ સાથ આપતા અરવિંદભાઈ જોશી, લેટ મી સી ઇફ આઈ કેન સી હિમ સ્ટીલ, આઈ વુડ લવ ટુ, અમારા અહીંના ભીષ્મ પિતા અરવિંદભાઈ જોશી હતા, અને બીજા ભાણજીભાઈ કુંડારિયા બી, ડોક્ટર ભાણજીભાઈ કુંડારિયા ઈસ્ટ કોસ્ટ માંથી જોડાયેલા આ બધા હતા. પણ આપણે બધાને વારાફરતી હાઈલાઈટ કરીએ, પેલા અત્યારે હું અમારા આપણા સાથે જોડાયેલા બધા જુદી જુદી સંસ્થાઓમાં એક જીવન સંધ્યા મંડળ બી છે, એમના રેપ્રેઝેન્ટેટિવ એમના તરફથી જોડાયેલા શ્રી સતીશભાઈ શાહને વિનંતી કરું કે સતીશભાઈ તમે આવી અને આજે આ જે કઈ પ્રવૃત્તિ કરી એમાં જે બધા મહાનુભાવો એ જુદું જુદું પીરસ્યું આપણે એમનો આભાર માનો. નમસ્કાર વડીલો અને મિત્રો. ડોક્ટર વિશાલભાઈએ કહ્યું ગાંધી સ્ટડીઝ વિશે. મારું સદભાગ્ય કે ગયા અઠવાડિયે ગાંધીજીના ગ્રાન્ડસન અરુણ ગાંધીની બુક ગિફ્ટ ઓફ એંગર મેં પૂરી કરી. એમાંથી હું ગાંધી સિદ્ધાંતો, ગાંધી પ્રિન્સિપલ્સ વિશે ઘણું શીખ્યો. એમાં એક વસ્તુ મેં જાણી કે ગાંધીજીએ કહેલું કે મનુષ્ય પોતાના વિચારોનો માલિક છે, એ જે વિચારે છે એ જ બની જાય છે. બાપુજીના સિદ્ધાંતો પર આધારિત આ લોકભારતી વિશે આજે આપણે ડૉક્ટર અરુણભાઈ દવે, ડૉક્ટર વિશાલભાઈ બધાની પાસેથી શીખ્યા, એ બધા માટેનો એમનો આભાર. મારું નામ સતીશ શાહ છે,
અમારી અહીં સિનિયર જીવન સંધ્યા મંડળ 25 વર્ષથી ચાલે છે. એના એક મેમ્બર હોવાને કારણે મને આજે આભારવિધિ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. અને ઓટલો કમ્યુનિટી ગ્રુપ તરફથી આજે અમે આભારી છીએ ગુજરાતી લિટરસી એકેડેમી, એશિયન ઇન્સ્ટિટ્યૂટ સિનિયર ગ્રુપ, બેઠક અને જીવન સંધ્યા મંડળ અને આજના આપણા મોંઘેરા અતિથિઓ ડૉક્ટર અરુણભાઈ દવે, શ્રી રામભાઈ ગઢવી, પ્રોફેસર મધુસૂદનભાઈ કાપડિયા, નટવરભાઈ ગાંધી અને પન્નાબેન નાયક, અશોકભાઈ વિધ્વંસ, ડૉક્ટર વિક્રમભાઈ કામદાર, ડૉક્ટર વસુધાબેન ઇનામદાર અને ડૉક્ટર વિશાલભાઈ ભદાની. અને ફાઇનલી આટલો સરસ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરવા માટે સુભાષભાઈ અને ગીતાબેન, આ બધાનો અમે દિલથી આભાર માનીએ છીએ. અને ઓટલાના દરવાજે ફરી આવવા માટે આમંત્રણ આપીએ છીએ. જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. સતીશભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે બહુ સરસ રીતે બધાનો આભાર માન્યો. આભારને લાયક આપણા બધા સ્પીકર્સ છે. અને હવે આપણે જે કોઈને કંઈક કહેવાનું રહી ગયું છે, જેમને મારે ખાસ બોલાવવાના હતા રહી ગયા છે, એની શરૂઆત કરું તો સૌથી પહેલા તો અમારા મેન્ટોર, અમારા એડવાઇઝર, એમને હું બે શબ્દ કહેવાનું કહીશ કે અરવિંદભાઈ જોશી, આઈ નો તમારી તબિયત બહુ જ નાદુરસ છે, પણ છતાં બે શબ્દ બોલી શકશો તો મને બહુ જ આનંદ થશે. બધું બરાબર છે, તમે બોલશો એ સંભળાશે. વિડીયો લેટ મી ટર્ન ઇટ ઓન. વિલ ટ્રાય. જય ભગવાન. જય ભગવાન અરવિંદભાઈ. લોકભારતી આખી ખડી થઈ ગઈ. અહીંયા લોકભારતીનું દર્શન કર્યું, શાબ્દિક લોકભાષાનું, લોકભારતીનું જે દર્શન કરાયું છે એ દ્વારા અમે લોકભારતીમાં ફરતા હતા એવું અમને લાગતું હતું. આવો સુંદર મજાનો કાર્યક્રમ કરવા બદલ સુભાષભાઈ અને ગીતાબેન ખૂબ ધન્યવાદ. પછી અને અરુણભાઈ દવેને ખાસ વિનંતી કરું છું કે આપ આવ્યા, અમને બધાને સાથ આપો, આપને હું પ્રવચન કર્યું. જય ભગવાન. એમની અરુણભાઈ ની તો આજે દિવસ બદલી ગયો છે, 12 વાગે વાગી ગયા છે. પણ અરુણભાઈ અમારી સાથે જાગવા બદલ આભાર. અને એવી જ રીતે આઈ થિંક રામજીભાઈ ને કશું કેવું છે. રામજીભાઈ હો જાય આવો. હેલો સુભાષભાઈ એન્ડ ગીતાબેન, આજનો આ જે પ્રોગ્રામ, રિયલી બધાને એમાંથી એક જ ફળ બુદ્ધિ છે કે આપણા દેશ માટે આપણે તૈયાર થઈએ. અને જે લોકભારતીનો જે આયોજન છે અને એમાં આપણે સહભાગી થઈએ ને એમાંથી આપણે લર્ન કરવાની બહુ જ જરૂરી છે. અને આજના ટાઈમે પણ હું પણ એક સ્વચ્છ અને સ્વાર્થ ભારત માટેની જે મારી ઝુંબેશ છે ઉત્તર ગુજરાતમાં, એમાં પણ હું અત્યારે મારા કન્ટ્રીબ્યુશનમાંથી પણ દરેક ગામની અંદર સારામાં સારા અમેરિકન સ્ટાઇલની ટોયલેટ થઈ શકે તે, જેથી લોકોની આ તકલીફ થોડીક દૂર થાય. બસ આપણે બધા એક જ છીએ, એક કે બીજી ડિરેક્શનમાં કામ કરવા માટે ભગવાન આપણને શક્તિ આપે, બસ એ જ. તો સુભાષભાઈ, ગીતાબેન, ધન્યવાદ. થેન્ક યુ રામજીભાઈ, થેન્ક યુ વેરી મચ. હવે આપણી સાથે બીજા ઘણી વ્યક્તિઓ છે જેમને કહેવાનું. કેશવલાલ, એક તમારું મંતવ્ય બે શબ્દો કહો. ઓકે, નમસ્તે. આજનો કાર્યક્રમ સુભાષભાઈ, ગીતાબેન, બહુ સરસ થયો, એક્સલન્ટ. જે કંઈ હું પહેલાંથી જાણું છું એમાં
ઘણું ઘણું ઉમેરાયું. લોકભારતી સાથે તો મારા બ્રધર અને રામજીભાઈના બ્રધર એક છે સોમભાઈ પટેલ, એ પણ એમાં લોકભારતીમાં એમને સેવા આપેલી છે ટીચર તરીકે. મારા કઝિન બ્રધરે પણ સેવા આપેલી છે. મારા બ્રધર સોમભાઈ પટેલ એ ગાંધીજીના ગ્રાન્ડસન કનુભાઈ ગાંધી સાથે કસ્તુરબા વિદ્યાલયમાં પ્રિન્સિપલ હતા. એમણે પણ એમની સાથે અને મનુભાઈ સાથે વધારે કામ કર્યું. મનુભાઈ પંચોલી સાથે તો મેં કામ કર્યું થોડું. આ બધી વાત થોડી એ ઓળખાણની વાત થઈ, પરંતુ આજે જે માહિતી મળી છે એ અદ્ભુત છે. અને લોકભારતી વિશે જે આપણે કલ્પના હતી મારી, અમે પહેલાંથી જાણીએ છીએ, એની કેસર કેરીઓ બી ખાધી હતી દર વર્ષે મંગાવતા હતા અમે. તો આજે મારો એક મુખ્ય પ્રશ્ન એ છે, ખાસ કરીને કોને લાગુ, બધાને લાગુ પડે એવો છે, ગામડાને આત્મનિર્ભર કરવા બાબતે હું અત્યારે હાલ વિચારી રહ્યો છું અને મારું પ્લાનિંગ ચાલે છે, સરકાર સાથે વાતચીત ચાલે છે. પણ એમાં આપણે પરસ્પર વિચાર, આ બધા જે મહાનુભાવો બોલ્યા છે એમની પાસેથી ઘણું મારે માર્ગદર્શન લેવાની જરૂર છે. તો એમનો સંપર્ક કેવી રીતે સાધવો એ અગત્યનું છે મારા માટે, અને એ માટે મને થોડી માહિતી આપશો તો મને આનંદ થશે. ગામડાને આત્મનિર્ભર કરવા માટે શું શું કરવું જોઈએ એના વિશે મારે માહિતી જાણવી પડશે. કેશવલાલજી, હું તમારી સાથે શેર કરીશ અને તમને નંબર જે જરૂરી છે એ મારી પાસે છે એ બધા આપી શકીશ. હવે અરુણભાઈ ને ખાસું મોડું થયું છે અને આપણી સાથે હજુ ઘણાને વાતો કરવાની છે. હવે અરુણભાઈ તમારે કેટલો સમય જાગી શકો છો એ પ્રમાણે આપણે કન્ટિન્યુ કરીએ. લેટ્સ સી કે પ્રદીપભાઈ પાસે બેસત. પ્રદીપભાઈ કંસાગડા, તમે મને મેસેજ મોકલેલો, તમે બે શબ્દ કહો. પ્રદીપભાઈ નમસ્તે. હાજી, તમે તમે લોકભારતી જોડે કેવી રીતે સંકળાયેલા છો એ કહો. આમ તો હું રિટાયર્ડ યુરોલોજિસ્ટ છું અને ભાણજી કુંડાળિયા, અમે સેમ બેચમાં. મારા બાપુજી ઝીણાભાઈ કણસાગરા ધારાસભ્ય હતા, એટલે મનુભાઈની સાથે તો ખૂબ મળવાનું થતું અને લોકભારતીમાં પણ ઘણી વખત ગયો છું. અરવિંદભાઈને બહુ સારી રીતે ઓળખું છું. કેલિફોર્નિયા પણ હું રહ્યો હતો 3-4 વર્ષ. મારો નાનો બ્રધર ત્યાં છે, પરિમલ કણસાગરા, એ ડેન્ટિસ્ટ છે. એટલે મનુભાઈ પાસેથી ઘણું શીખવા મળ્યું હતું અને મારા તરફથી આમાં જો કાંઈ થઈ શકે તો આઈ વિલ બી મોર ધેન હેપી ટુ હેલ્પ. લોકભારતી સણોસરા નમસ્તે. આ બધું આપે બહુ સરસ કાર્યક્રમ કરો છો, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ પ્રદીપભાઈ. આ અરુણભાઈની અને બાજી બાકીની બધાની વાતો સાંભળી અને એક વસ્તુ મનમાં આવી કે ભાઈ આ જે સ્વાવલંબીપણું હતું ને, હાજી, એ મેં જાતે ત્યાં જઈને અનુભવ્યું છે કે બધા સ્વાવલંબી રીતે આ બધું કાર્ય કરી રહ્યા છે હજુ બી, પણ ગ્લોબલાઇઝેશનની અસર થતા જે સ્વાવલંબીપણાના જે ફળ હતા એ બધા થોડા ઓછા થતા જાય છે. અને એના માટે થઈ ને હું એવું વિચારું છું કે ભવિષ્યમાં આપણે જો આ લોકભારતી સાથેનો ઓટલાનો સેતુ આપણા બધાના, આપ જે બધા જોડાયા છો એમના બધાના સહકારથી જો આપણે એ સેતુ જાળવી શકીએ તો જરૂરથી આપણે ઓનગોઈંગ કંઈક એવી ઇન્વોલ્વમેન્ટ કરીએ કે પેલા તો આપણે ગાંધી ભારતી દ્વારા અને ફરી કંઈક જે એમની જરૂરિયાતો છે, આપણે કોઈ એક્સચેન્જ પ્રોગ્રામ કરવાની કે એવી એવું જો કંઈક ચાલુ કરી શકીએ તો બહુ જ આનંદ થશે. કે આપણે યાત્રામાંથી, આપણે પ્રવાસમાંથી અને એક જાતની યાત્રા કરી દઈએ, તો એવી રીતના આપણે જો કર્યું હોય તો કેવું કે બધા મિત્રો હવે જયારે ઇન્ડિયાની મુલાકાત લો તો આપણે ચોક્કસ લોકભારતી સણોસરા જાઓ. અને અરુણભાઈ એના અનુસંધાનમાં, અરુણભાઈ જે કીધું ને બધા ગામોના નામ કે ભાઈ આ મણાર કે બાયદાર કે તમે આજુબાજુના બધા આંબળા, આ બધા ગામ અમને અરુણભાઈ સાથે ફરવાનો મોકો મળ્યો છે. જે લોકોને પ્રવાસ અને યાત્રાનો સમન્વય કરવો હોય એમને માટે એક સજેશન કરું કે આપણે બધાએ સાંભળ્યું છે કે આ બધા ગામોની બહુ જ નજીક એની વચ્ચે જ
એક એવી જગ્યા છે કે જ્યાં આપણે પ્રવાસમાં જવાની ઈચ્છા થાય એ છે અનંત, કે જ્યાં મોટામાં દુનિયાનું મોટામાં મોટું શિપ રેકિંગ યાર્ડ છે. એ જે રીતે બધી મોટી મોટી જોવા જેવું છે, શિપ આવે બધા દુનિયાની, અને પછી ત્યાં આગળ એને બધું આમ ઝીણું ઝીણું અંદર થી બધું નાના નાના પાર્ટ કાઢે ને બધું બહુ. એટલે જેમને જેમને પ્રવાસ સાથે આ બધું ભેળવું હોય એમને હવે હોપફુલી કોરોના જતો રહેશે ને આપણે એ રીતે ત્યાં પ્રવાસ બી કરી શકીશું. મેં આવી બીજી એક સંસ્થા છે ને ત્યાં સાવરકુંડલા પાસે, એમાં 10 દિવસ રોકાઈને વિપશ્યના શિબિર પણ ત્યાં કરી હતી. એટલે આ બધાનો ટચ તો મને છે જ થોડોક આ સંસ્થાઓનો, અને હું ગામડામાં જ મોટો થયો છું. આ તો ડોક્ટર થયા પછી સિટીમાં આવ્યા. હવે મારી ઈચ્છા હતી કે જો ભાનજીભાઈ સાથે વાત થઈ શકે તો ભાનજીભાઈ તમે સાંભળતા હો તો આવો બે શબ્દ કહો, કારણ કે મને ખબર છે કે તમે અરુણભાઈ જોડે કોન્ટેક્ટ કરેલો, ડાક્ટર ભાનજીભાઈ કુંડારિયા. જરૂર, આપણે હજુ ઘણા મિત્રો ને કહેવાનું છે. થેન્ક યુ. જિગીશાબેન આપણી સાથે છે, સાન ફ્રાન્સિસ્કો થી છે, અને જિગીશાબેન સ્વાગત છે તમારે, શું આવો. બહુ જ સરસ પ્રોગ્રામ રહ્યો. હું પણ ગાંધીયન ફેમિલીમાંથી જ છું. કદાચ અરુણભાઈ ઓળખતા પણ હોય મારા કાકાને, એ સર્વોદય મંત્રી હતા ગાંધી આશ્રમમાં, એટલે ગાંધી વિચારધારા સાથે બહુ જ અંગત રીતે જોડાયેલી છું. અને આપણે કોઈ પણ રીતે આ સંસ્થાને મદદ કરી શકીએ અને આટલી બધી જાણકારી મળી એટલે મને અરુણભાઈ ખૂબ આનંદ થયો છે. અને હું દિવ્ય ભાસ્કરમાં આ સંસ્થા અંગે બધું લખીશ, આપની સાથે થોડી વાત કરીશ. દિવ્ય ભાસ્કરની કેલિફોર્નિયાની હું પ્રતિનિધિ છું, એટલે આ સંસ્થા વિશે અમેરિકાના બધા ગુજરાતીઓને જાણકારી આપવાની મારી ખાસ ઈચ્છા છે. અને મેં ઘણું બધું નોટ કર્યું છે અને આપની સાથે ફોનથી બીજી વાત કરી લઈશ. એટલે બધા જ અમેરિકાના, કેનેડાના અને ગુજરાતના ગુજરાતીઓ આ સંસ્થા વિશે વધારેમાં વધારે જાણે, અને અહીંયા આગળની ફેકલ્ટીને તમે બોલાવીને આજે તમારી ત્યાં આગળ જે લોકોની પણ જરૂર હોય, તો મારું એવું એક સજેશન છે કે અહીંયા જે આઈટીના અને જે પણ અમારા બાળકો છે એ પણ તમને ફેકલ્ટી તરીકે જુદી જુદી તમારા કાર્યક્રમમાં મદદરૂપ થાય, એના માટે અમે કંઈક કરી શકીએ તો અમે દેશની થોડી કંઈ સેવા કરી એવું અમને અહીંયા બેસીને લાગે. અને ગાંધી વિચારધારાને અમે કંઈક તમને થોડું પ્રદાન કર્યું એવું થાય એવી અમારી ઈચ્છા છે. અમારા એ મિત્ર છે હો, આપણે જીવીશાબેન અરુણભાઈને, અરુણભાઈ બધાને કંઈક કંઈક કહેવાની ને કરવાની તમન્ના છે, ને એમાં તમને સાંભળ્યા પછી તો ખાસ. એવા આપણી જોડે અક્ષયભાઈ શાહ છે. અક્ષયભાઈ નમસ્તે, આવો અને બે શબ્દ કહો તમારા વતી. અક્ષયભાઈ છે કે હું મ્યુટ છું? નવી ભારતી શરૂ કરો છો ગાંધી ભારતી, એમાં તમે વિશાલભાઈ ને લાવ્યા છો, એમને મળીને પણ આનંદ થયો. ત્યાં નામમાં ચિરાગ કંતારિયા આવે છે, એટલે એ વિશાલભાઈ હતા એ ખ્યાલ નતો મને, પણ કોંગ્રેચ્યુલેશન્સ. અરુણભાઈ, મેં તમને વાત કરી હતી કે થોડા વર્ષ પહેલા બારેન્દ્રભાઈ અને હું, અમે 3-4 જણા અહીંયા ભેગા મળીને આપણે MS યુનિવર્સિટી, મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં ગાંધીજીના ગ્રાન્ડસન એમની પાસે યુનિવર્સિટી લેવલનો એક કોર્સ ઇંગ્લિશમાં તૈયાર કરાવ્યો હતો, અને ઇટ હેઝ બીન રેકોર્ડેડ. અને આપણે એ આપણી સંસ્થા સાથે પણ જોડાવી શકીએ એવી ઈચ્છા હોય તો અમે પ્રયત્ન કરશું. રાજમોહનભાઈ તો વર્લ્ડ ફેમસ એમિનન્ટ હિસ્ટોરિયન છે, ગાંધીજીના ગ્રાન્ડસન છે તો જુદી વાત છે, પણ એમણે એટલો બધો સરસ એક કોર્સ તૈયાર કર્યો છે. અને આઈડિયા વોઝ કે અત્યારે ઘણી બધી ગાંધીયન વાતો ભૂલાવા માંડી છે, ભૂસાવા માંડી છે, જુદી રીતે રિપ્રેઝેન્ટ કરાવવા માંડી છે. તો ગાંધીજીને સમજનાર અત્યારે કોઈ જે જીવતું હોય એવાની પાસે આ એક યુનિવર્સિટી લેવલ કોર્સ તૈયાર કર્યો છે,
એની વિશે હું તમને પછી વાત કરીશ. અને જો આપણી સંસ્થામાં થી પણ એ આપણે ઉપયોગ કરી શકીએ ને તો દેટ વુડ બી એન એક્સલન્ટ એડિશન. અક્ષયભાઈ, અમારે એ જ વાત થયેલી કે જો આપણે કોઈ એક્સચેન્જ પ્રોગ્રામ થઈ શકે કે અહીંયાની કોઈ પણ કોલેજ ઇન્સ્ટિટ્યુશન યુનિવર્સિટીના કોઈ પણ સાથે એવો કોઈ પ્રોગ્રામ થઈ શકે કે જ્યારે આપણે અહીંથી થોડા સ્ટુડન્ટ્સને લોકભારતીમાં ત્યાં સણોસરા મોકલી શકીએ અને એ લોકો થોડા દિવસ માટે ત્યાં રહી અને પોતાની જાતે જોવે, અને એવો કોઈ એક્સચેન્જ પ્રોગ્રામ કરવાની હું માનું છું કે અરુણભાઈ ની ઈચ્છા હોય. અરુણભાઈ, બરોબર છે ને? બરાબર છે. અને અક્ષયભાઈ કહ્યું એ બરાબર છે કે આપણે એ પણ પ્રયત્ન કરશું કે એમએસ યુનિવર્સિટી સાથેના જે અભ્યાસક્રમ કે જે થયું હોય એ આપણે આપણે તો બધા પાસેથી શીખવું છે અને સારું કરવું છે, એટલે જ્યાં ક્યાંય આવું થતું હોય એ બધું ભેગું કરશું અને એમાંથી જેટલું અમલમાં લાવી શકાય એટલું લાવીએ. હા, એટલે આ અહીંયા 15-20-25 વર્ષથી પોતે પ્રોફેસર તરીકે અમેરિકામાં પણ અડધો ટાઈમ કાઢે છે રાજમોહનભાઈ, અને એઝ અ હિસ્ટોરિયન ધેર ઇઝ નો પેરેલલ ઓન ગાંધીયન હિસ્ટ્રી, એટલે એ પ્રોગ્રામ તો આપણે ડેફિનેટલી કરી શકશું અને એમને આપણે સંસ્થામાં પણ બોલાવી શકીએ એ પણ આપણે કરી શકશું. બીજું, જેવા જે હવે રિટાયર્ડ થયા છે અથવા થવામાં છે એ લોકો પણ કાં તો દૂર બેઠા નહીં ત્યાં આવીને પણ સંસ્થાની સાથે રહી અને એઝ એ ટીચર, લેક્ચરર, કોલીગ્સ તરીકે ત્યાં આપણે લોકભારતી અને ગ્રામ ભારતી અરે ગાંધી ભારતીમાં પણ અમે મદદરૂપ કરી શકીએ, અને મેની ઓફ અસ આર મોર દેન વિલિંગ ટુ ડુ દેટ. સો આઈ વિલ ટોક ટુ યુ ઓફલાઈન અને આપણે આગળ વિચાર કરશું. આવતા મહિને આવું છું ત્યારે લોકભારતી તો આવીશ, ત્યારે આપણે નિરાકરણ કરી શકશું. સરસ સક્સેસભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે જે ઇનપુટ આપ્યો એવી જ રીતે આપણી સાથે વ્યાસ સાહેબ નમસ્તે બોલો, આપનો પ્રતિસાદ આપો. જય શ્રી કૃષ્ણ, જય ભોલે. ખૂબ ખૂબ આનંદ થયો. અમારે લાયક કઈ બી સેવા આવે તો વિના સંકોચે કહેજો. ફોલસમ સિટીમાં રહીએ છીએ, બરોડા મેઇન બેઝ, એમએસ યુનિવર્સિટીનું ગ્રેજ્યુએશન અને એક જ સેવા ભાવથી 50 વર્ષથી લગ્ન સંસ્થા ચલાવતો, સારા પરિવારને ભેગા કરતો અને અત્યારે બી ચાલુ છે. અને ગાંધીજીના વિચારોમાં તો બિલકુલ ગોળમોળ થઈ ગયા છે, ગોળધાણાની જેમ. અમારે લાયક કઈ બી કામકાજ હોય વિના સંકોચે જણાવજો. ઓટલાના બધા મેમ્બરોને પ્રણામ, અમારા જીવન સંધ્યાના સર્વે મેમ્બરોને પ્રણામ, અને સર્વે વક્તાઓએ જે વાતો રજૂ કરી આહા રૂવાડા ઉભા થઈ ગયા. ખૂબ જ આનંદ થયો. ક્યાં કલાકો વીતી ગયા ખબર જ ના પડી. અમારે લાયક કઈ બી સેવા હોય વિના સંકોચે જણાવજો. જય શ્રી કૃષ્ણ, જય બોલે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ. ઓટલા ઉપર કહીએ છીએ કે નારાયણ એકલા ગમે તે પૃથ્વી ઉપર બધે ફરતા હોય, જયારે લક્ષ્મી જોડે જોડાય ને ત્યારે જે લક્ષ્મી વેલકમ. આજે આજે તમે જોડાયા એટલે હવે હવે પૂર્ણ થયું છે. અરુણાબેન ના આવવાથી જોડાયા છે એમ ને? વેરી ગુડ. આવો આવો અરુણાબેન, તમે આવો છો. નમસ્કાર. નમસ્કાર. મારી અને અર્ચનાની દોસ્તી 1961-71 10 વર્ષ ચાલી સાથે અમે ત્યાંના લોકભારતીના દરેક ઝાડવા પર ઓળીઓ કોળીઓ શું કેતા હતા અર્ચના, આપણે શું કેતા હતા, ઓળી કોળી લાકડી નાખવાની ઉપર ચડી જવાનું, એ બધી વાતો અમે સાથે 10 વર્ષ અમે રહ્યા. ને હજી પણ 55 વર્ષ થયા છતાં પણ જયારે જયારે હું ઇન્ડિયા જઉં ત્યારે હું કાયમ વિઝિટ કરું છું એ લોકોને. અરુણભાઈ પણ મનુભાઈ પંચોળીને લઈને આપણી સેન ક્લેમેન્ટે મોટેલ સુધી આવીને રહ્યા છે. અને ખાસ તો અરુણભાઈ, એ હું દર વર્ષે જયારે જોઉં છું ત્યારે દરેક વખતે કંઈક નવું ત્યાં સર્જન થતું દેખાય છે, એટલે એનો અભિગમ ઉપર સુધી આવ્યો કે જે તમે શરૂઆતમાં જે વાત કરી એ રીતે કે ક્યારેક જયારે મેઇન વ્યક્તિ જતી રહેતી હોય છે ત્યારે વસ્તુ, પણ આમાં તો સોનામાં વધારે પડતી આધુનિકતા લાવ્યા છે મારી ફ્રેન્ડ અર્ચના પણ,
ત્યાં એમની સાથે ખભે ખભા મિલાવીને કામ કરે છે. વિજ્ઞાન દર્શનની તંત્રી હતી એટલે હું પણ બહુ ફોર્ચ્યુનેટ છું કે મને લોકભારતી સાથેનો સંબંધ આટલો સરસ મળ્યો. અને મારું જે ફાઉન્ડેશન કહીએ કે મને અત્યારે સપના પણ જો આવતા હોય તો મને લોકભારતીના જ આવે. ઇવન આઈ એમ લેટ 60s માં હું જઈ રહી છું, છતાં પણ સપનામાં જે લોકભારતીની વાતો જ યાદ આવે, કારણ દેટ ઇઝ માય ફાઉન્ડેશન. ને જયારે હું અમેરિકા આવી ત્યારે મનુભાઈની વાત યાદ આવે કે જાજરૂ આપણે જાતે સાફ કરવાના હોય. ઇન્ડિયામાં આપણે કોઈ દાડો કર્યા નહોતા, પણ બીકોઝ લોકભારતીમાં રહેવાથી આ જે શિક્ષણ મળેલું હતું, તો એ વખતે મોટેલ બિઝનેસમાં જયારે હું રહી ત્યારે આ મારું ફાઉન્ડેશન કે મનુભાઈની સાથે કે બુચદાદા સાથે કે મૂળશંકરભાઈના બાળકો સાથે અમે બધા રમનારા લોકો હોય, આ બધું અમે ત્યાં કરેલું હતું. એના લીધે અમેરિકામાં આવીને સ્વાવલંબી જીવન જે જીવવાનો અભિગમ હતો એમાં કોઈ ફરક ના લાગ્યો કે અમે અમેરિકામાં છીએ કે લોકભારતી અમેરિકા જ હતું એ વખતે અમારી માટે. એટલે હું ખરેખર ખૂબ આભારી છું કે મારી બહેનપણીને પણ મને દર્શન થયા. અત્યારે આઈ એમ સો હેપી અર્ચના કે તું આવી છેલ્લા છેલ્લા પણ. અને અરુણભાઈ બહુ સરસ બોલ્યા. અને એક વસ્તુ મારે કેવી છે અરુણભાઈ સાથે. ને અરુણ દસ એક દિવસ કેટલા દિવસ રહ્યા હતા અરુણભાઈ? દસ એક દિવસ રહ્યા હતા. અને અરુણભાઈ એ બહુ સરસ રીતે એમને આખું આજુબાજુના બધા જે ગામડાઓની ને સંસ્થાઓની વાતો કરી હતી, એનાથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા હતા. એટલે એ રીતે આપણે પ્રયત્ન કરવા જોઈએ કે આપણે ત્યાંના પણ અમુક બાળકોને અહીંયા બોલાવી શકાય કે અહીંયાને ત્યાં મોકલી શકાય, તો શિક્ષણનું જે કામ વધારે સારી રીતે થાય, આધુનિક રીતે થાય. તો થેન્ક યુ સો મચ ગિવિંગ મી ધ ટાઈમ સુભાષબેન ગીતાબેન. થેન્ક યુ. અર્શિનાબેન દર્શન દીધા ત્યારે પણ એ નક્કી એના પ્રકારે પણ કહું ને ગમે તે રીતે પણ તમે બધાને દર્શન થયા. હવે મારે તમને એક બીજી વાત કહેવાની છે. અરુણભાઈ તમને ખાસ ખાનગીમાં વાત કહી છું. તમે સુભાષ મને કાયમ કહ્યા રાખે કે હું કોલેજમાં હતો ને તો કે મને કાયમ એમ કે બે કલાકનું તારે છ કલાકનું બે કલાકમાં ઊંઘી જાય. હવે આ વખતે સુભાષ એમની સાથે વેર રહેવાનું નક્કી કર્યું છે. આ રવિવારને સવારનો એક વાગ્યો તો એમને જવા દે. જવા દે શું મને આવતા જ રહ્યો. સાચી વાત છે. કઉ છું કેટલા વર્ષે આ મોકો મળ્યો છે એટલે આવી ત્રણ ચાર રાત જાગવી પડે તો કઈ વાંધો નથી. લોકભારતીમાં પૂછ્યા છે ને એ લોકોનું આ જાતનું આમ કે એમનું અભિગમ છે, હકારાત્મક અભિગમ. સો નાઇસ. એવી જ રીતે અરુણભાઈ તમને નામ યાદ આવી જશે. હમણાં જ અમને એક આ કાર્યક્રમ અને તમારા લોકભારતી માટે શુભ સંદેશો મળ્યો છે એ મનીષાબેન દ્વારા મળ્યો. મનીષાબેન એ રમાબેન પ્રતાપભાઈ પંડ્યાનો મેસેજ મોકલ્યો છે. એ પ્રતાપભાઈ પંડ્યા જયારે યાદ કરીએ ત્યારે લોકભારતી સાથે એ સંકળાયેલા. અને મનીષાબેને શુભ સંદેશ મોકલ્યો છે રમાબેન દ્વારા. અને એમની તબિયત આજે નાદુરસ્ત હોવાને કારણે જોડાઈ નથી શક્યા એવી એવી માહિતી અમને આપે છે. એટલે મને એ કહેવાનું મન થયું કે તમને કે પ્રતાપભાઈ આપણા લોકભારતીના વિદ્યાર્થી અને એમના અંતિમ શ્વાસ સુધી એમણે લોકભારતીની ચિંતા કરી અને કાયમ અહીંયા આવતા રહ્યા. અમેરિકા હોય તો પણ દર અઠવાડિયે ફોન કરીને બધાના ખબર અંતર પૂછતા. અને એમણે માતૃભાષા અને વાંચે ગુજરાત બહુ બધા ઘરે ઘરે પુસ્તકાલયો ખોલાવ્યા અને બધાને વાંચતા કર્યા. બહુ અદભુત એમનું પ્રદાન રહ્યું. પુસ્તક ભારતમાં તો ખરું જ, અમેરિકામાં બી.
તો મારા ખ્યાલથી આપણે આજનો કાર્યક્રમ ને અહીંયા જ વિરામ આપીએ. બધાનો ખૂબ 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 આભાર. બધા બહુ સારી રીતે જોડાઈને સરસ મજાનું શનિવારની અમારી કેલિફોર્નિયાની સવાર તમારી અરુણભાઈ તમે રાતના મોડે સુધી જાગવા બદલ ખૂબ ખૂબ આભાર. અને આવતા શનિવારનો પ્રોગ્રામ ઓટલા ઉપર રેગ્યુલર સમય છે 4 વાગે મળીશું અને હોળી ધૂળેટીનો આપણે માહોલ રચીશું. તો બધા આમ કે કહેવાનું રહી જતું હોય તો અનમ્યુટ કરીને કહી દેજો ભાઈ. હા મહેન્દ્રભાઈ તમે અનમ્યુટ કરો તમારે જાતે કહો. અમદાવાદ માં છે એ બી એસી ઉપર છે. બીજા કોઈને વસુધાબેન બહુ આનંદ થયો તમે અત્યાર સુધી અમારી સાથે જોડાયેલા રહ્યા અને આપણે અવારનવાર ઓટલા ઉપર મળીશું એનો અમને વધારે આનંદ છે. મધુબેન બોલો તમારે શું કેવું છે? બસ બહુ સરસ પ્રોગ્રામ રહ્યો, બહુ સરસ જાણવા મળ્યું. ખુબ ખુબ અભિનંદન બધા મહેમાનોને. ખુબ સરસ આવી શારદા ગ્રામ તો બહુ જૂની સંસ્થા છે મલાકર લોક ભારતી જેવી. બરોબર સરસ. આપણે સુરભીબેન તમે બી કહો. હાજી ખાસ તો તમને અને ગીતાબેન ને ખાસ અભિનંદન આ પ્રોગ્રામ ઉભો કરવા માટે અને અમને આટલી બધી ઇન્ફોર્મેશન આપવા બદલ. આ બધા મહાનુભાવો અરુણભાઈ, ડોક્ટર અરુણભાઈ અને ડોક્ટર ચિરાગભાઈ ને સાંભળવાની પણ બહુ મજા. આઈ મીન વિશાલભાઈ ને પાર્લામાં પછી સરલા સજ્જન માં તેને અભ્યાસ કર્યો હતો તો મને એકદમ યાદ આવી ગયું. કારણ કે મેં પણ ત્યાં અભ્યાસ કર્યો હતો અને એ પાર્લામાં રહેતા હતા એટલે મારા મામા ના કઈક મિત્ર પણ છે. એટલે એ રીતે મને એમ થયું કે કેટલી બધી દુનિયા નાની થઈ ગઈ. અને બીજું કે કણસાગરા ભાઈ મળ્યા તો એમ થયું કે મારા હસબન્ડ યાદ આવી ગયા. એમના ભાઈઓ બધા મારા હસબન્ડ પાસે અભ્યાસ કરી ગયા છે. મેં કીધું આ બધું એવી જ છે. અને બહુ સરસ કામ કર્યું આખા આમ હીરા ડાયમંડ ને આપણા ઓઠા ઉપર. તમારી જાતે અનમ્યુટ કરવું પડશે. દેવેન્દ્રભાઈ તમારી જાતે અનમ્યુટ કરો તો વાત થશે ને તો પછી. હરભાઈ ત્રિવેદી ઘરશાળામાં એટલે નપ્રભુજ 2 ધોરણ માં મારી સાથે હતા. અમારા શિક્ષક હતા નપ્રભુજ. સરસ. તમે તમે યાદ કરીને ખાસ આજે જૂના દિવસો યાદ આવી ગયા. નપ્રભુજ
નાના ભાઈ ભટ્ટ, મૂળ શંકર ભાઈ બધા. જરૂર, આજે આપણે બધી હિસ્ટરી તાજી કરી. હા જરૂર જરૂર. અને અરુણભાઈ, હવે આઈ થિંક કે આપણા ડાક્ટર ભાણજીભાઈ કુંડારીયા હાજર થઈ ગયા છે, બહુ વ્યસ્ત માણસ છે. નથી ના, ભાણજીભાઈ છે. ભાણજીભાઈ તમે સાંભળતા હો તો વિડીયો ચાલુ કરો. ઓ તો ભાણજીભાઈ તમે હો તો બોલી શકો છો. ઓ ભાણજીભાઈ, બીજું તમે ખરું કર્યું, તમે તો નવું કનેક્શન ચાલુ કર્યું ભાણજીભાઈ. વેરી ગુડ વેરી ગુડ. બોલો બોલો ભાણજીભાઈ. અરુણભાઈ, તમે ભાણજીભાઈ જોડે વાત કરી છે, યાદ છે? મેં અરુણભાઈ સાથે બહુ નિરાંતે વાત કરેલી અને અમે ઘણું બધું ડિસ્કસ કરેલું છે. આઈ થિંક માય ટીમ ઇઝ ઇન કોન્ટેક્ટ વિથ ધેમ ત્યાંથી, અને વી વિલ રિયલી ટ્રાય ટુ સી કે આપણે જે કંઈ તમે વાત કરી છે ને, મને આ ગમ્યું કે સાયન્સ અને સમન્વય ગાંધીયન ફિલોસોફીનો, કે આપણે ઘણું બધું છે એમાં આપણને મળેલું છે, પણ છતાં એમ માનો કે આજે જે હું મારા ખાસ વિશે પ્રી વિશે એનિમિયાની વાત કરું, તો હિમોગ્લોબિન 15 વાળું હોય ને આપણી બહેનો ગમે એ રીતે ખરી અને 10-11 માં જીવતી હોય, તો ધેર ઇઝ અ ક્વાઇટ બિટ પોટેન્શિયલ ઓફ એનર્જી વી આર મિસિંગ. અને ધેટ કેન બી ડન વેરી ઇઝીલી બાય 30-40 ટેબ્લેટ આપીને એનું હિમોગ્લોબિન અમારા એક્સપિરિયન્સ પ્રમાણે 10-15 થઈ શકે. આવી રીતે નાના નાના લો લેઈંગ ફ્રૂટ્સ કે જે ઇઝીલી આંબી શકાય, કે નોલેજ અબાઉટ ધી આઈ હેલ્થ, ડેન્ટલ હેલ્થ, યુનો ડાયાબિટીક પ્રિવેન્શન કે ડાયાબિટીક એજ્યુકેશન, એવી જ રીતે બ્લડ પ્રેશર, કે મને એમ છે કે એવા ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે કે જે આપણે ત્યાં ડોક્ટર્સ મિત્રો બધા ટ્રીટ કરવામાં જ માને છે, અમેરિકામાં પ્રિવેન્ટ કરવામાં વધારે ટાઈમ આપતા હોય છે. એટલે ધેર ઇઝ અ ક્વાઇટ અ બિટ ઓપોર્ચ્યુનિટી ટુ વર્ક, અને આવી એક સંસ્થાઓ સાથે કામ કરીએ તો આપણે જે કંઈ કામ કરીએ છીએ ને એનું પ્રસારણ પણ ઝડપથી થાય અને મ્યુચ્યુઅલ બેનિફિટ પણ થઈ શકે. અને અરુણભાઈને અમે નિરાંતે વાત કરશું જ અને ચાલુ જ છે, પણ આઈ એન્જોયડ સ્ટેઇંગ ઇટ. મારે થોડું ઇન્ટરપ્શન આવેલું ફ્યુ મિનિટ્સ માટે, અને હું કારમાં પહોંચ્યો છું તો વાત કરીએ. જરૂર જરૂર. અને ભાણજીભાઈ, મારી અંગત ઈચ્છા એવી છે કે તમે અમને મદદ કરો, આપણે કોઈક સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ કોઈ યુનિવર્સિટી કે કોઈ ઇન્સ્ટિટ્યુશન સાથે કરી શકીએ એવું સજેસ્ટ કરો. તો અત્યારે અત્યાર પૂરતું થઈ ગયું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે યુનિવર્સિટી કેલિફોર્નિયા અરવાઇન મેડિકલ સ્ટુડન્ટ 5 સ્ટુડન્ટ દર વર્ષે જશે, અને ઇટ ધેટ્સ ઓલ ધી એક્સપેન્સીસ ઇઝ બોર બાય બાબુભાઈ બેરા, જે આપણે અમી બેરા છે, જે આપણે કોંગ્રેસમેન, એના ફાધર. સો હી સ્પોન્સરિંગ 5 સ્ટુડન્ટ ફોર 5 યર્સ, અને આઈ એમ કાઇન્ડ ઓફ ઇન ધ એક્સચેન્જ. સો વી વિલ બી ગ્લેડ ટુ ટેક ધેમ ટુ ધ વેરિયસ પ્લેસીસ વેર ધે કેન લર્ન, કેન ટેક ઇન્ટરેસ્ટ એન્ડ કેન બ્રિંગ ધ ગુડ ઇન્ફોર્મેશન બેક હોમ હિયર. વેરી ગુડ. તો એ પ્રોગ્રામની સાથે આપણે લોકભારતીને બી જો સમેટી લઈએ, સાથે એડ કરી જઈએ, તો એવું કંઈક પબ્લિક એજ્યુકેશન, અવેરનેસ, અને ઘણા બધા એરિયામાં અવેરનેસ એટલી બધી જરૂર છે. મને એમ છે કે આપણે ઇન્ડિયામાં ઘણી પ્રગતિ છે, ઘણા બધા ફાઇનાન્શિયલી બહુ વેલ સેટલ કન્ટ્રી ગણાય, વી આર લાઈક મિડલ ઇકોનોમીમાં આવી ગયેલું છે, પણ તું જે નોલેજ એરિયામાં ઘણા પાછળ છીએ, વી આર ક્વાઇટ બિહાઇન્ડ ધેન બાંગ્લાદેશ ઇવન ટુડે ઇન અવર એવરેજ હિમોગ્લોબિન ઓફ ધ કન્ટ્રી. એટલે જે અમુક જે જૂની માન્યતાઓ છે, કે જૂના આપણે એમ કહીએ કે ભાઈ જે ચરક કહી ગયા છે, એ બરાબર છે ચરક કહી ગયા હોય, પણ તું અગેન જે કઈ મોર્ડન સાયન્સમાંથી જે આપણને જાણવા મળ્યું છે, એ ચરક કહી ગયા છે એની સાથે કેમ ભેળવી શકાય? ત્યારે થોડુંક
એ બી એડ કરીશું જો સમય સાથે બદલાઈશું અને આપણી વેલ્યુઝ ને સાથે